આપણે દિન બનીએ ને તો ઠાકોરજીને બહુ ગમે, ઠાકોરજીને અભિમાન ન ગમે, પણ મનુષ્ય દિન બનતો નથી. જ્યાં સુધી મનુષ્ય દિન બનતો નથી ત્યાં સુધી ઠાકોરજીને ગમતો નથી. પ્રભુજીને પ્રભુને પ્રસન્ન કરવાનું એક સાધન દિનતા. રાવણે કેટલી બધી તપશ્ચર્યા કરી પણ રાવણ છે ને એનામાં અભિમાન છે, એનામાં દિનતા નથી. જો દિનતા હોત ને તો રાવણને રામનું યુદ્ધ ન થાત. એટલા માટે રાવણનો ભગવાને નાશ કર્યો. શિવરાત્રિનું પર્વ છે, નંદ બાબા અંબિકાવનની યાત્રાએ જાય છે. બધા આ સમયે સરસ્વતી નદીના કિનારે મુકામ કરે છે. બધા રાત્રિના સમયે ગાઢ નિદ્રાની અંદર સૂતા છે. એવામાં એક અજગર નંદ બાબા જ્યાં સૂતા છે ને ત્યાં આવીને નંદ બાબાને ગળવા જવાની તૈયારીમાં છે. નંદ બાબાની બાજુમાં નાનકડો એવો કનિયો એ પણ સૂતો છે. અજગર ચાલે ને ત્યારે આમ ચાલે, સીધો ન ચાલી શકે, કારણ કે એના શરીરની અંદર જે મંકોડા છે ને એ આપણે સાયકલમાં ચેઇન કેવી હોય એ ટાઈપના હોય. એટલે અજગર આમ ચાલે એમાં નંદ બાબાની બાજુમાં કનિયો હૂતો છે. કનિયાને અજગર અડી ગયો. મોઢું નહીં હો ભાઈ, અજગરનું શરીર કનિયાને અડ્યું. અને જેવો કનિયાના ચરણનો સ્પર્શ અજગરને થયો કે અજગર મરી જાય છે, એની અંદરથી એક દૈવી પુરુષ બહાર આવ્યો. પરમાત્મા જાણે છે છતાંય એને પૂછે છે કે તું કોણ છો. એ પુરુષ કહે હું પૂર્વજન્મની અંદર સુદર્શન નામનો વિદ્યાધર હતો. હું બહુ સુંદર હતો, મને રૂપનું અભિમાન બહુ હતું. કોઈ કદરૂપો માણસ દેખાય તો એને જોઈને હસતો. એક કાળા અને કુબડા એવા ઋષિ હતા, એને મેં જોયા અને મને હસવું આવ્યું એમ સુદર્શન વિદ્યાધર બાળકાનુડાને કહે છે. એમણે મને શાપ આપ્યો કે તું મારી આકૃતિ જોઈને હસે છે ને એથી અજગર થા. શરીર સુંદર છે એવો વિચાર કોઈ દિવસ આપણે કરવો નહીં. શરીરમાં કોઈ વસ્તુ સુંદર નથી. શરીરની અંદર કેવળ મળ અને મૂત્ર, હાડક્યા અને રુધિર, ચરબી અને માંસ ભરેલા છે. માટે કોઈની આકૃતિ જોઈ અને કોઈ દિવસ હસવું નહીં. કોઈની ચામડી જોઈ અને કાળી હોય કે ધોળી હોય, ઘઉંવર્ણી હોય કે હબસીના જેવી હોય, કોઈની ચામડી જોઈને કોઈ દિવસ કોઈનું અપમાન કરવું નહીં અને આપણે આપણા પોતાના રૂપનું અભિમાન કરવું નહીં. કહેવત છે ને કે સીદીના સીદીને વાલા, એમ પોતે જે હોય તે પણ સ્વમાનથી માણસ જીવે છે. રૂપાળો માણસ ન હોય ને એ ક્યાંક મરી ગયા, આપણે તો ભગવાને રૂપ કાંઈ ન આપ્યું તો એને જીવવાનો આધાર ન રહે. તમે જોજો જગતની અંદર ભગવાને આપણામાં એવી માયા મૂકી છે ને કે આપણું મોઢું ગમે એવું હોય આપણને એમ લાગે નહીં બરાબર છે, અને આપણું મોઢું આપણને બરાબર ન લાગે તો પાડોશી આવીને કહેવાના છે કે તમારું મોઢું બરાબર છે. એટલે ભગવાને આ માયા મૂકી છે અને એક જીવવાનો આધાર છે. એટલે ઠાકોરજીએ જેવું શરીર આપ્યું હોય એ શરીરની અંદર આપણે સંતોષ માનવાનો, અને જેવું શરીર આપ્યું છે ને એમ માનવાનું કે પૂર્વજન્મની અંદર આવું શરીર આપણે માગ્યું હતું એટલે ઠાકોરજીએ આવું શરીર આપણને આપ્યું. જેવી ઈચ્છા હોય ને એવું નેક્સ્ટ જન્મની અંદર ભગવાન એમ કહે છે કે આપે છે. જે વાસના હોય એ વાસનાનું રૂપાંતર શરીરમાં થાય છે.
અને જે લોકો ચામડી જોઈને બીજાનો દ્રોહ કરે ને, બીજાને અવગણના કરે ને, એ બીજે જન્મે ચમાર થાય છે. કારણ ચામડીને કોણ, ચામડું કોણ, ચમાર હોય, મૂછી હોય, એ જ ચામડાની અરે કામ કરતા હોય ને, એનું ધ્યાન ચામડામાં હોય. એમ બળદ કે ગાય કે ભેંસ હાલી જતી હોય ને, તેને ખબર પડી જાય કે આ ચામડું સારું છે ને આ ચામડું નથી સારું. જ્યારે પછી એટલે ઢળી જતા હોય ને તેને ખબર પડે. એટલે ચામડીની અંદર કાંઈ અંદર ગૂંચવા જેવું નથી. મનનો જે વિકાર છે ને એને મનમાંથી કાઢી અને ચામડીનું કોઈ દિવસ કોઈની અવગણના કરવી નહીં. સંસારના સૌંદર્યનું ચિંતન કરવાથી મન ચંચળ બને છે. ખોટા વિચાર કરીએ ને આપણે, આપણું મન ચંચળ બને, વિહવળ બને. જ્યારે પરમાત્માના સૌંદર્યનો વિચાર કરવાથી મન શાંત થાય છે. શરીર ઉજળું અને મન કાળું, એના કરતાં શરીર કાળું અને મન ઉજળું હોય એ કનિયાને બહુ ગમે. અને શરીર ઉજળું અને મન પણ ઉજળું હોય ને તો સોનામાં સુગંધ નથી, પણ સોનામાં સુગંધ હોય અને જેવું ઓપે અને જેવું રૂડું લાગે ને એના જેવી વાત છે. એટલે આપણા મનને નિર્વાસનિક બનાવી મનને ધોળું રાખવું. અને શરીરમાં તો ભગવાને જે આપણને રંગ અને રૂપ આપ્યા છે એમાં કંઈ બીજો ફેર પડવાનો નથી. સત્કર્મ કર્યા પછી રાત્રે નંદબાબા સૂતેલ, શિવરાત્રિનું પર્વ હતું પણ સૂતા ત્યારે અજગર ગળવા માટે આવ્યો છે. આ લીલા બતાવે છે કે સત્કર્મ કર્યું હોય ને પછી જાગ્રત રહેવાની જરૂર છે. અમારા ભાણિયા ભાઈઓએ કેટલાય પૈસા લક્ષ્મીનો સદુપયોગ કરી આ કથાનું આયોજન કર્યું છે, પણ હવે પછી જો એને એમ થાય કે બસ આપણે તો કથા કરી લીધી, આપણને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા, હવે કંઈ ઉપાધિ નથી, તો જેમ શિવરાત્રિને પર્વે નંદબાબાએ 12 વાગ્યા સુધી જાગરણ કર્યું. ઉજાગરા નહીં હો ભાઈ, ગંજીપતો રમીએ ને એને ઉજાગરા કહેવાય. અને કૃષ્ણની કથા કરીએ, કીર્તન કરીએ, રાસ કરીએ, ગરબા રાસ કરીએ, એને ભજન કહેવાય, એને જાગરણ કહેવાય. ઘણા લોકોએ પેલું કર્યું જાગરણ, તો પછી ગંજીપતો રમવા બે, એમાંય પછી માગી પતું અને એમાંય બેનો દીકરીઓ, માફ કરજો જે રમતા હોય માફ કરજો. પણ હવે જઈને સગડી તો ઓછું થઈ ગયું છે, પણ ક્યારેક હળગાવાનો પ્રસંગ આવે ને તો અંદર મૂકી દેવો, એટલે 52 પાનાનો હોય ને અંદર મૂકી દેવો ભાઈ. ઈરાકની લડાઈ થઈ ને અમેરિકાવાળાને, ઈરાકને લડાઈ થઈ ને તો અમેરિકાવાળાએ 52 પત્તા, સાંભળજો જેણે વાંચ્યું હોય એને ખબર છે, 52 પત્તાની અંદર 52 ફોટા મૂક્યા, એક એક ફોટો. પહેલા પાનાની અંદર પેલો કયો કહેવાય, કાળીનો એકો, કાળીના એક હું જુગાર રમ્યા હતા સર, મને ખબર છે. આ નાના હતા ને માઇક પતું રમતા, ચોરે રમતા, જો ચોરો નવો થયો ને, સારું કર્યું નવો થઈ ગયો, તો પેલું જુગાર રમાય રમાય ને, એ ચોરે જુગાર અમે રમતા. બે આના સુધી જઈ એકવાર એવું થયું કે લાલભાઈ ગોવિંદભાઈ છે ને એનો પરસોત્તમ, એની અરે એના મારા ઉપર એનું દેવું થઈ ગયું, 9 પૈસા એ જીતી ગયો મારી પાસે, હજી આપ્યા નથી અમે. દેવાના પૈસા હોય ને જુગારના, એ રાજ્યાએ પૂરું થઈ જાય, દિવાળું ફૂંકાઈ જાય. એટલે બીજા દિવસે મેં દિવાળું ફૂંકી દીધું, 9 પૈસા હજી આપ્યા નથી. આ હું 13મી વખત અમેરિકાથી આવ્યો છું 38 વર્ષની અંદર, એમાં કાંઈ બીજી ત્રીજી ટીપમાં મેં એને પશ્ચાતાપ કરી લીધો કે ભાઈ ઓલું વર્લ્ડ કે આપણે હરખું થઈ ગયું. સમજ્યા, કાળીના એકાની અંદર સદ્દામ હુસેનનું પિક્ચર એ લોકોએ દોર્યું, બીજા પાનામાં બીજાનું, ત્રીજામાં ત્રીજાનું. 52 પત્તાની અંદર 52 માણસો કે જેને મુખ્ય ગુનેગાર હતા ને ઈરાકની અંદર, લોકોને કાપી નાખતા હતા, મારી નાખતા હતા, કતલે આમ કરતા હતા, એવા 52 લોકોના 52 કાર્ડની અંદર એક એક નામ લખેલા.
અને બધાને એમાંથી ઘણા પકડ્યા છે, ઘણા મરી ગયા, સદામને હમણાં ફાંસી આપીને. એ જે હોય તે આ તો પાનાની વાત નીકળી. એટલે કોઈએ ઘરમાં પોતાના સંતાનો, અમારે એક મામા જુગાર રમતા હતા, જાય વીરજી બાબા માસીને બેઠા, મામા જુગાર રમતા હતા ને આપઘાત કરીને મરી ગયા. જુગારનું પરિણામ આવું આવે. એટલે આમાંથી કોઈ પણ એમાં એમ કહે છે સુલતાનપુરમાં જુગાર બહુ રમાય, દેલડીમાં બહુ રમાય, અને સુલતાનપુરની બાજુમાં બરવાળા ગામ છે, સીમાડો હોય થોડુંક તો આમ બરવાળામાંય બહુ રમાય. અને નાચ જાય ત્યાં તે ભેદવા ના 80 વર્ષ ડોહો હોય તો જુગારમાં બેસી જાય હજી હોતે. હં, એટલે કોઈએ જુગાર રમવો નહીં, કારણ કે જુગાર છે ને તમારું ઘર બરબાદ કરી નાખે. એટલે બને ત્યાં સુધી કોઈએ જુગાર રમવો નહીં, ગંજી પોતો ઘરમાં રાખવો નહીં. એટલે છોકરાઓ જુગાર રમતા શીખે નહીં. માફ કરજો, આમાં કોઈ માથે ઓઢી લેતા નહીં, આ તો મેં કીધું એમ ઘેરા ઘા કરું છું, અને છતાંય કોઈને એમ એમ લાગે કે આ તો મને કીધું છે તો બને તો સુધારી લેવું, આમાં કોઈને વ્યક્તિગત નથી ભાઈ. ને વશરામભાઈ આવ્યા છે વાઘણિયાથી, આપણા પાડોશી છે. એટલા માટે સત્કર્મ કર્યું હોય ત્યારે જાગતા રહેવાની જરૂર છે. નંદ બાબાએ શિવરાત્રિનું પર્વ કર્યું છે, 12 વાગ્યા સુધી જાગરણ કર્યું છે, પછી સૂતાને સુઈ ગયા એટલે અજગર ગળવા આવ્યો. એમ જો ભગવાનનું ભજનરૂપી સત્કર્મ આપણે કરતા હોઈએ અને એની અંદર જો ઢીલા પડી જઈએ ને. એક આજ સવારે બહુ સરસ પ્રશ્ન આવ્યો, એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો, એક હું ટ્રેનિંગમાં છું જામનગરની અંદર રિલાયન્સમાં, અને જમવા જાય છે ને ત્યાં ડુંગળીને લસણ વિના કંઈ મળતું જ નથી. ચાંદલો કર્યો હતો, તિલક કર્યું હતું, સ્વામિનારાયણનો સંપ્રદાય, મને કે ખાવું કે નહીં. મેં કીધું ભાઈ હું કોઈ જજ નથી, મારી પાસે એવો કોઈ અધિકાર નથી હું તને કહું હા તારે ખાવું કે ન ખાવું. મેં કીધું તું ચાંદલો કરે, તિલક કરે, શ્રીજી મહારાજ તને જે પ્રેરણા આપે ને એમ કરજે. લહણ તો મેં ક્યારેક ક્યારેક ખાધેલું ના, અહીં બેહીને ખોટું ન બોલાય. અને ભગવાનના માર્ગમાં સત્શાસ્ત્રોની અંદર એમ કહે છે કે તમારી ભૂલ તમે કબૂલ કરો ને તો એનું પાપ તમને ન લાગે એમ કહે છે. એટલે હું અહીં બેઠો બેઠો મારી ભૂલો પ્રસંગોપાત હું કબૂલ કરતો જાઉં. અમે જુગાર રમતા ને એમાં વાત હતી ને ચોરે રમતા, પછી ઓલા લખમણ બાપા વઘાસિયા ને ઘીરે અમે રમતા હોતે, ત્યાં એનો છોકરો જેરામ હતો ને એ અમારો દુસ્તાર. પછી ભીખોભાઈ દેહાય, ભીખોભાઈ ખીમા બાપાનો દૂધાયત ને રણછોડ દૂધાયત, ગોકળભાઈનો શંભુ, મોહનભાઈનો ઠાકરસિંહ, બાબા બાપા બસિયાનો ભીખો, ગોવાભાઈ પૂનાભાઈ ડોબરિયાનો દીકરો ગોરધન, રતિબાપા ડોબરિયાનો દીકરો કાનો, પછી મોહનભાઈ ડોબરિયાનો છોકરો ભોવાન, લાલભાઈ ગોવિંદભાઈ ગેવરિયાનો છોકરો પરસોત્તમ, આ બધા ટુકડીઓ. પછી એક કથિરિયા નાનજી અમદાવાદ ગયો તો પણ પાછો થયો બિચારો એવડો ઈ. આ બધાએ અમે લોકો માઇકપતુ રમતા તો તઈ તો હું ને ઢબુડી આપી હોય ને કાંઈ એકાનો આપ્યો હોય બાપુજી તો એ વાપરતા ને એ આવું વળે સારું કર્યું ભગવાનને કૃપા કરી કે લત ગઈ. ઈ લેવા જેવી નથી. એટલે જે અત્યારે નાના ભાઈઓ બહેનો જે કોઈ જુગાર રમતા હોય મહેરબાની કરીને રમતા નહીં હો, છોડી દેજો. ભગવાન જો તમારા દિલમાં વસે, તમને એમ લાગે કાંઈ બેઠો બેઠો હું કાંઈક તમારા હિતની વાત કરું છું તો છોડી દેજો. એ શીખવા જેવું નથી, એ રસ્તો લીધા જેવો નથી. ઝેરના પારખ્યા ના હોય એ ઝેર છે, અજાણતા રમાઈ ગયો હોય ને છોડી દેજો. આ રીતે નિર્વાસનિક થતાં થતાં, જીવન સારું થતાં થતાં આપણું શ્રીહરિ આપણા ઉપર રાજી થાય, આપણું મન શુદ્ધ થાય, ભગવાનના માર્ગની આગળ વધાય, અને સત્કર્મ કર્યા પછી આપણે જાગરણ કરીએ એ કહેવાનું મહત્ત્વ આ ભગવત સુદર્શન વિદ્યાધરની કથા દ્વારા છે. ત્યાર પછી યુગલ ગીતની વાત આવે છે. ગોપીઓ રાતે શ્રીકૃષ્ણ સાથે રમે અને દિવસે શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં દિવસ પસાર કરે, અને ચિંતનની અંદર એવી તન્મય થઈ જાય કે ગોપીને એમ થાય કે કૃષ્ણ મારી ભેગા જ છે.
ડાબા હાથ ઉપર ડાબો ગાલ મૂકી કનિયો જ્યારે વેણું વગાડે, આ ત્રીજી વખત હું કહું છું, ત્યારે આકાશમાંથી સિદ્ધો સાથે ગમન કરતી એમની પત્નીઓ કામથી પીડાઈ અને લજ્જા અનુભવતી મોહ પામે છે. શેમાં મોહ પામે છે? કનિયાના રૂપમાં. કનિયાની વેણું ગીતની અંદર, કનિયાના નામની અંદર, કનિયાના ગુણની અંદર. આપણે પણ કનિયાના નામની સાથે આવો મોહ પામીએ તો મોહ કરવો તો કનિયા સાથે કરવો, પ્રેમ કરવો તો કનિયા સાથે કરવો. નવ રસની અંદર કનિયાએ ભાગવતની અંદર દસમો રસ પ્રેમ રસ ઉમેર્યો છે, એટલે જગતને ટોટલ કનિયો આવ્યા પછી દસ રસ મળ્યા છે. ગોપીઓ આખો દિવસ ઘરનું કામકાજ કરે, રાત્રિના બધી ગોપીઓ ભેગી થઈને કૃષ્ણ લીલાનું ચિંતન કરે, રાસલીલાનું ચિંતન કરે. આ ચિંતનને યુગલ ગીત કહેવામાં આવે છે. વેણુ ગીત, ગોપી ગીત, રાસલીલા અને હવે યુગલ ગીત. મનુષ્ય જ્યારે નવરો પડે છે ને ત્યારે એના મનની અંદર પાપ આવે છે. રાત્રે સત્કર્મ કરો અને જપ કરો. મન વાંદરના જેવું ચંચળ છે, એકલું પડે એટલે કુદાકુદ કરે. બ્રાહ્મણનો દાખલો કહી ગયો કે નથી કહેવાનો? એટલે ભૂતનો નહી કહેવાય ગયો, કોઈને યાદ હોય તો કયો એટલે ખબર પડે, નથી કહેવાનો. એક બ્રાહ્મણ હતો, પત્ની મરી ગઈ, ભગવાનની દયા, ચાર પાંચ બાળકો, નાના નાના, હવા હોરિયા આપણે કહીએ ને, ચાર પાંચ બાળકો. અને બ્રાહ્મણી બિચારી મરી ગઈ. એણે નક્કી કર્યું કે બીજું ઘર કરવું નથી. બિચારા ચાર પાંચ બાળકો, નવી માં આવશે ને દુઃખી થાય. એટલે પરસોત્તમભાઈ જાય બેઠા, ઓલા શું તો આ બ્રાહ્મણે નક્કી કર્યું કે બીજું લગ્ન કરવું નથી. હવે ચાર પાંચ છોકરાનો સવારમાં નાસ્તો બનાવે, તૈયાર કરે, સ્કૂલે મૂકી આવે, પછી આવીને કપડાં ધોવે, પછી શાકભાજી લઈ આવે, પછી રસોઈ બનાવે, છોકરા પાછા આવે ને લંચ ખવડાવે, પાછા સ્કૂલે મૂકી આવે, આ બધું કામ કરે ને. પાંચ પંદર દી થયા ને કંટાળી ગયો. એનો મિત્ર કોઈ હશે, આશ્વાસન આપે છે કે ભાઈ કેમ બધું ગોરાણીમાં વૈયા ગયા બધું, અરે કેમ મરાઈ ગયો, બહુ ભાઈ હેરાન થઈ ગયો, શું કરવું કે સમજતું નથી. તો કે હું તને એક મંત્ર આપું છું ને, એ મંત્ર ભણે એટલે ભૂત છે ને તારે વશ થાય અને ભૂતને જે કામ કે નહીં કરશે. મંત્ર ભણ્યો, ભૂત આવ્યું, કામ કે વાસણ સાફ, વાસણ સાફ થઈ જાય, કપડાં ધોઈ નાખો, કપડાં ધોઈ નાખે. પણ ભૂતને એમ કે છે, સાચું તો નહીં હોય પણ સાંભળેલી વાત છે, આપણે એમ કે ભૂતને જેણે વશ કર્યો હોય ને એને એ ભૂત છે બહુ કામઢું હોય, થાકે જ નહીં, કામ કર્યા જ કરે. તો ભૂત કે ઓકે આ કામ પૂરું થઈ ગયું, બીજું કામ આપ, બીજું આપે તો પૂરું થઈ ગયું, ત્રીજું આપ, ત્રીજું આપે તો પૂરું થયું, ચોથું આપ. એટલે પણ કામ થઈ રહી આખા દિવસનું જે હોય ને એ પૂરું થઈ જાય. પછી ભૂત કે કામ મને આપ, નહીં તને હું ખાઈ જઈશ. તો એટલો ધર્મ સંકટમાં આવ્યો. મિત્રને કહે, હાડું આવું થાય શું કરવું, એક એક કામ કર, એક થાંભલો ખોડ તારે ફળિયામાં. અને ભૂતને કહેવાનું કામ હોય ને તો એ પાસે બોલાવી કહેવાનું કે કામ કરી નાખ, કામ પૂરું થાય ને એ પહેલાં તારે એમ કહેવાનું કે આ કામ પૂરું થાય ને આ થાંભલો છે ને ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું. એટલે ભાઈ તો થાંભલો ખોડ્યો. એટલે ભૂતને કીધું કે પહેલાં છે ને વાસણ સાફ કરી નાખ, પછી આ કપડાં ધોઈ નાખજે, કપડાં હરખા હુકવજે, દોરીએ માખ્યું બહુ બેસે તો એમ દોરીને પોતું મારજે હુકવતા પહેલાં, નકર સરસ મજાની કિનારીઓ થઈ જાય એમ ને ડિઝાઇન. આમ માખ્યું ઓલું બેસી જાય ને આમ આશીન કે શું કે માખ્યું ને, એ ઢોરની ખરીઓ મૂકી ગયો જીવડા પડે ને, અહીં મૂકી ગયો ને તો આપણા કપડાં બગડે. એટલે ભૂતને કહે, ત્યાર પછી આ બધું કામ પૂરું થાય ને પછી આ થાંભલે ચડવું ઉતરવું, જ્યાં સુધી બોલાવું ના ત્યાં સુધી થાંભળે ચડી ઉતર કર્યા કરે. ભૂતને એમ થયું કે આને નક્કી કોઈ ગુરુ મળી ગયો છે. આપણું જે મન છે ને એ ભૂતના જેવું છે, એને હંમેશા કંઈક કામ જોઈએ. એટલા માટે નવરાશનો સમય મળે ત્યારે ખાસ, આમ તો હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ઉઠતા બેસતા જાગતા સૂતા શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મંત્ર જપ મનમાં મનમાં ચાલુ રાખવો. પણ હાવ નવરાશ પડે ને આપણને એમ થાય હાશ પથ્થર એમ પડો કાંઈ કામ નથી, એટલે મન ઉપડશે. હું ઘરે જાઉં ને અમેરિકા મગજમાં આવે કે હજી વાર છે, બે દિન કથા બાકી છે હજી, સમજા. કહેવાનો મતલબ કે મન નવરું પડે તમારું કે મારું એટલે આમ આમ વેગે ચડે.
પણ હાથમાં માળા લઈને બેસીને શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણ. માળા એકલા હોય અને બીજાને ડિસ્ટર્બ ન થાય એમ હોય ને તો આપણે સાંભળીએ એવી રીતે માળા ફેરવી, મનમાં એમ ના ને આમ એમ નહીં. શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણ, એક પારે એક મંત્ર, એક પારે એક મંત્ર, અઠપારા પઠપારા એવું નહીં, સમજ્યા ને? એમ આપણે સાંભળીએ એમ બોલાય ને તો મંત્રની અંદર વિક્ષેપ ન પડે અને આપણું મન ક્યાંય ભાગે નહીં. કારણ કે સાંભળાતું બંધ થાય તરત મનને આપણે એમ બુદ્ધિમાં એમ આવે કે આ કેમ બંધ થઈ ગયું, પાછું મનને ખેંચીને લઈ આવીએ. એવા પ્રયત્ન કરવા, એવા પ્રયાસ કરવા. આ પ્રયાસ કરવાથી ધીરે 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 આપણને એનો અભ્યાસ થઈ જાય. ખોટી વસ્તુ હોય ને તમારે યાદ રાખવી પડશે, જોજો. અને સાચી વસ્તુ હશે ને ગમે ત્યારે કોઈક ઠેબુ મારીને ઉઠાડશે ને અને કે આ કેમ, તો ફટ દઈને આપણે કહી દેવું. કારણ કે સાચું છે ને યાદ ન રાખવું પડે, ખોટાને તમારે બરાબર પાયો ઘડવો પડે. એટલા માટે બને તો સાચું બોલવા કોશિશ કરવી, પ્રયત્ન કરવા. આ મનરૂપી જે ભૂત છે એને કાયમ માટે કામની અંદર રોકી રાખવું અને સત્કાર્યની અંદર, સત્માર્ગની અંદર, સતધર્મની અંદર આ કાર્ય કયું કે ભગવાનનો મંત્ર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, રામ રામ કરો, ઓમ શિવાય નમઃ કરો, વાસુદેવાય નમઃ કરો, જે મંત્ર બોલો એ. પણ તમારા હૃદયમાં ટાઢું થાય, આનંદ થાય, સચ્ચિદાનંદ તમારા હૃદયની અંદર વસે એવો મંત્ર બોલવો. હવે બે ચાર મિનિટ માટે તમને એક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી દઉં. એ દરમિયાનમાં જે યાત્રા માટેનો જે પ્રસાદ મળે છે ને બધા એનું માણી લે, સમજ્યા ને? ચા, ચા પ્રસાદ કહેવાય. અત્યારે સન્માનની અંદર ચા છે. એક ભાઈને સાધુ હતા કે ચા ન પીવો. એ સ્વામી, ચા ને કે કોફી બેમાંથી એક પીવાનું ચાલુ રાખે એવું થયો, સન્માનમાં અમારે લેવું પડે ને, લેવું પડે, હું પીવું છું, અહીં બેઠો એટલે નથી પીતો. ચા ને કે હું પીવા, કોઈને છોડ્યા નથી તમને, મને કોઈને છોડે નહીં, સમજ્યા ને? હું નીચે ઉતરું પી લઉં ક્યારે ક્યારે, બહુ નથી, બંધાણ નથી મારે, પણ પીવું ખરો એમ. હવે એક યાત્રાનું તમને કીર્તન હું બોલું છું. ધીરુભાઈ હું કીર્તન બોલું, તમે ઝીલજો, ઝીલાય એટલું. ભાઈ બાબુભાઈ, એ તમે અમદાવાદમાં નર નારાયણ આવો ને મારા રુદિયામાં, તમે અમદાવાદમાં નર નારાયણ આવો ને મારા રુદિયામાં, તમે અમદાવાદમાં નર નારાયણ આવો ને મારા રુદિયામાં, તમે અમદાવાદમાં નર નારાયણ આવો ને મારા તમે વડતાલમાં લક્ષ્મી નારાયણ આવો ને મારા રુદિયામાં, તમે વડતાલમાં આવો ને મારા રુદિયામાં, તમે ડાકોર મારણ છોડરાય આવો ને મારા રુદિયામાં, તમે ડાકોર મારણ છોડરાય આવો ને મારા, તમે આકાશમાં સૂર્ય નારાયણ આવો ને મારા રુદિયામાં, તમે આકાશમાં સૂર્ય નારાયણ આવો ને મારા રુદિયામાં, તમે પાતાળમાં વામન ભગવાન આવો ને મારા રુદિયામાં, તમે પાતાળમાં વામન ભગવાન આવો ને મારા રુદિયામાં, તમે ઉત્તરમાં હે તમે ઉત્તરમાં બદ્રી નારાયણ આવો ને મારા રુદિયામાં, તમે ઉત્તરમાં બદ્રી નારાયણ આવો ને મારા રુદિયામાં, તમે દક્ષિણમાં રામેશ્વર કહેવાવ આવો ને મારા રુદિયામાં, તમે દક્ષિણમાં રામેશ્વર કહેવાવ આવો ને મારા રુદિયામાં, તમે પૂર્વમાં જગન્નાથ કહેવાવ આવો ને મારા રુદિયામાં, તમે પૂર્વમાં જગન્નાથ કહેવાવ આવો ને મારા રુદિયામાં, તમે પશ્ચિમમાં દ્વારિકાધીશ આવો ને મારા રુદિયામાં,
દુનિયામાં તમે પશ્ચિમમાં દ્વારકાધી આવો ને મારા રૂપિયામાં તમે મથુરામાં કૃષ્ણ કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે મથુરામાં કૃષ્ણ કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે ગોકુળમાં કનૈયો કહેવાવ આવો ને મારા ગોકુળમાં કનૈયો કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે યશોદા નંદન કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે યશોદા નંદન કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે આચમનમાં યમનાજી કહેવાવ આવો ને મારા તમે આત્મનમાં યમુના આવો ને મારા રૂપિયામાં તમે તીર્થોમાં ગંગાજી કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે તીર્થોમાં આવો ને મારા રૂપિયામાં તમે કથામાં સત્ય નારાયણ આવો ને મારા રૂપિયામાં તમે કથામાં સત્ય આવો ને મારા રૂપિયામાં તમે વૈષ્ણવમાં વલ્લભ કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે વૈષ્ણવમાં વલ્લભ કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે સત્સંગીના શ્રીજી મહારાજ આવો ને મારા રૂપિયામાં તમે સત્સંગીના શ્રીજી મહારાજ આવો ને મારા રૂપિયામાં તમે સર્વેના સ્વામી નારાયણ આવો ને મારા રૂપિયામાં તમે સર્વોના સ્વામી નારાયણ આવો ને મારા રૂપિયામાં તમે ગોર્ધનના નાથ કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે ગોર્ધનના નાથ કહેવાવ આવો ને મારા રૂપિયામાં તમે ગોર્ધનના નાથ કહે કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે કથા પૂરી થયા પછી કોઈ બહેનો ભાઈઓએ પ્રસાદ લીધા વગર ઘરે જવા નથી. મારી ખાસ અપીલ છે, ઘણા ભાઈઓ એટલે એટલી વિનંતી કરીએ છીએ તો છતાં ઘરે જતા રહે છે. ભાઈ અમારો આગ્રહ છે કુનડિયા પરિવારનો કે અમારે વ્યક્તિગત મળવાનું હોય ન મળવાનું હોય અમે કથાને આગલે દિવસે સુરતથી લગ્નમાં આવ્યા એટલે મારે તમને બધાને ખાસ વિનંતી છે, બહેનો ભાઈઓ સગા વાલા મહેમાનો બાળકો કે કોઈ પણ વ્યક્તિ મોટો હોય કે નાનો હોય બધાને અમારે આંગણે આજે શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. આજે આવતીકાલે પૂર્ણાહુતિ છે, આજે મનોરથ છે. બપોર પછી બાવાશ્રી દ્વારકાધીશ મહોદય પધારવાના છે. સાંજે એમના વતનામત છે, ઢાઢી લીલા છે અને તો બધા સાંજે પણ હાજરી આપજો. બપોર પછી રુક્ષ્મણી વિવાહ છે તો જાડી જાન લઈને જવાનું છે. આ બધીમાં હાજરી આપજો અને ખાસ પ્રસાદ લીધા વગર કોઈ પણ ન જાય એવી મારી બા તમને બધાને વિનંતી કરે છે. આજે મારી બાએ મને કીધું કે રવજી બધાને પ્રસાદ લઈને જાય છે કે લીધા વગર જાય છે. તો મારી બા મને કે કોઈ પણ ન જાય, કારણ કે એ તો પોતે હાથે ઊંચા કરી શકતા એવી તબિયત છે. અને બીજું આજે મારા મામા વિરજીભાઈ એમના દીકરી કપિલા અજય પછી મારા ગોર્ધન મામાને ઘરેથી મારા દક્ષા મામી એનો દીકરો અનિલ વિપુલ ત્યાર પછી લાલજી મામા એમનો પરિવાર પ્રવીણ દિનેશ ત્યાર પછી જેરા મામાનો સવારે ફોન હતો, મામીનો એમના દીકરા વિજયનો નરેશનો બધાનો ફોન હતો, માસીબા બધા બે એનો ફોન હતો. તો એણે એમ કીધું કે અમારા વતી જે વૈષ્ણવ આવ્યા છે સગા વાલા બે અને ગામના એને જેને મને કે મારા અમારા મિત્રો હોય બધાને અમારા જય શ્રી કૃષ્ણ કહેજો, જય સ્વામિનારાયણ કહેજો, આમ અમારા વતી આ બધો લાભ લેજો એવો મેસેજ સવારમાં આવ્યો છે. તો મારે તમને બધા વિનંતી. અને બીજું મારો નાનો ભાઈ કેશુ અમારા જેમ મારા મોહળમાં છ મામા મારા છે એમ ગોર્ધન મામા ભણી ગણી અને આગળ ગયા અને એની શક્તિ છે એવો જ મારો નાનો ભાઈ એની પણ આવવાની બહુ જ ઈચ્છા હતી પણ અનિવાર્ય સંજોગ આવી શક્યો હતી.
તો હું મારા મામાને વિનંતી કરું કે કેસુ વિશે બે શબ્દ કહે. રવજીભાઈ, એને મેં એકવાર વાત કરેલી. મેં કીધું, રવજી, હું ભગવત વાંચવાનો પ્રયત્ન કરું છું ને, તારે મારું આસિસ્ટન્ટ થવાનું છે. શું એટલે? એને ધીરે ધીરે ટ્રેનિંગ આપતો જાઉં છું. શું? અને રવજીભાઈએ જે કથન કીધું કે ભાઈઓ અને બહેનો, અહીંયા જે કથા શ્રવણ કરવા માટે અત્યારે આપણે ઉપસ્થિત છીએ, એ બધાએ પ્રસાદ લઈ અને પછી બપોરે જુદા પડજો. રસોડાના મહાપ્રસાદની વાત છે, અહીંયા પ્રસાદ તો વેચાય જ છે ટાઈમે ટાઈમે જે કોઈ હોય એ, પણ રસોડે ખાસ મહાપ્રસાદ લઈને બધા છૂટા પડજો. કોઈ સંકોચ રાખતા નહીં. તમને કંકોત્રી આપી હોય તો સારી વાત છે, ન આપ્યું હોય તો રૂબરૂ આમંત્રણ છે દરેકને. આટલા બધા વ્યક્તિ બેઠા છીએ ને, દરેકનું નામ ન લઈ શકાય, પણ દરેકને મારું એવું મંતવ્ય છે કે રવજીભાઈ અને એમના ભાઈઓ, પાર્વતીબેન, અમારે જીજાજી પુનાલાલ, બધાને વ્યક્તિગત આમંત્રણ જમવા માટેનું આગ્રહ કરે છે એવું માની કોઈ પણ પ્રસાદ લીધા વગર જતા નહીં. એમની ભાવના છે, વૈષ્ણવ નહીં, ભાવના સાચવવી આપણી ફરજ છે. વૈષ્ણવ તરીકે, હરિભગત તરીકે, રામાનંદી શિવાનંદી તરીકે આપણી ફરજ છે કે આપણે એમની ઈચ્છા પૂરી કરવી. એટલા માટે દરેક પ્રસાદ લઈને જાય. બીજું, અમારે બેનને 6 ભાણિયા, રવજીભાઈ મોટા, પછી વિનુભાઈ, પછી મનસુખભાઈ, પછી બાવચંદભાઈ, રમેશભાઈ અને કેશુભાઈ. કેશુભાઈ રવજીભાઈ વાત કરી, એમ સૌથી નાના છે. નાનો હતો ને તો પટલ બહુ મારતા, જોડી નાખતા, તોફાની હોય એટલો. તોફાની છોકરા હોય ને એમ કહે છે, આગળ વધારે વધે, માર ફળિયા હોય ને બહાર જાય તો ત્યાં શિક્ષક છોકરાઓને પટક્યું મારીને આવે, ફૂટી ભલે અંદર ફૂટી જાય પણ ધબકાવીને આવે તમારે. એ પોતે BCOM થયેલો છે, અત્યારે પોતે મકાન વેચવાનું કામ કરે છે. પોતે કોઈને મકાન ખરીદવું હોય ને, દલાલ હોય ને, દલાલ અંગ્રેજીમાં એને બ્રોકર કહેવાય. અને બ્રોકર હોય, પેઢી ઓફિસ ખોલીને બેઠા હોય, એની પર લાઇસન્સ હોય, એને બ્રોકર કહેવાય. એની સાથે પછી વેચવાવાળા મદદનીશ હોય, એને એસોસિએટ કહેવાય. એમાંય લાઇસન્સ લેવું પડે. અમેરિકામાં બધાનું લાઇસન્સ, આપણે ઓલા બાલની વાત કરતા હતા ને, વાળ કાપવા હોય ને તોય વાળંદને લાઇસન્સ લેવું પડે. હવે અમેરિકાની અંદર જેમ છે ને એવું અહીંયા આવવાનું. કડિયા હોય તો લાઇસન્સ લેવું પડશે, ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિશિયન હોય તો લાઇસન્સ લેવું પડે. અહીંયા આવતું જાય ભારતમાં ધીરે ધીરે. એમાં કેશું છે ને, એ મકાન વેચવાનું અને ખરીદવાનું ને એવું બધું કામ હોતે કરે છે, હોશિયાર છે. એમના વાઇફ છે શ્રીમતી જયશ્રી, એ અહીંયા રામજી બાપા ગઈકાલે આવ્યા હતા, છે આજે નહીં. એ માનસરા કહે છે, આમ તો મંડણકાજ કહેવાય પણ એની અટક એ માનસરા રાખે, થોડું માન ભર્યું લાગે. એટલે શ્રીનાથગઢ, જેને પહેલાં રોજડી કહેતા ને, એ રોજડી ગામનું નામ બદલાવી અને શ્રીનાથગઢ રાખ્યું. ત્યાંના વતની છે, ત્યાંના પોલીસ પટેલ હતા પોતી પહેલાં, રાજાશાહીમાં ગોંડલ વખતે ત્યાંના પોલીસ પટેલ હતા. એમના દીકરી જયશ્રી છે, એમને કેશુભાઈને જયશ્રીને બે દીકરીઓ છે. મોટીનું નામ છે જેસિકા, નાનીનું નામ છે પ્રિયંકા. અને બંને દીકરી, મોટી દીકરી છે કેટલીક થઈ, 72 વર્ષની, 12 વર્ષની છે, પણ એ ભરતનાટ્યમનો જે નૃત્ય કરે છે ને, તમને એમ થાય બસ આ કોઈ સ્વર્ગની દેવદેવી હોય ને એના જેવું નૃત્ય. હવે 12 વર્ષની નાની બાલિકા, ત્યાં એને આપણે જેમ પદવીદાન સમારંભ રાખે ને, એમાં નૃત્યનું ક્લાસીસ પૂરા થયા. એટલે એની શિક્ષિકા હતી દક્ષિણ ભારતની, બેનનું નામ ભૂલી ગયો હું. એમાં 4-5 દીકરીઓ બધાનું એકી સાથે એ લોકોએ ગોત્રમ કે હું કહે ને, ભરતનાટ્યમ ને ઓલું પદવીદાન સમારંભને હું કહે સાઉથની ભાષામાં. મને એમ કે હું જ ભૂલી ગયો છું, તમારો આસિસ્ટન્ટ તમારી પહેલાં ભૂલી જાય છે. ઓરંગત્રમ, અહીંયા જેમ ગુજરાતીમાં પદવીદાન સમારંભ કહીએ ને, એમ મલયાલમ ભાષામાં ને ઓરંગત્રમ કહે, મલયાલમ ભાષામાં, સાઉથની ભાષામાં એ ઓરંગત્રમ રાખ્યું હતું. એમાં મને એ લોકોએ
મુખ્ય મહેમાન તરીકે બનાવ્યો હતો. 500-700 માણસોની સભા હતી અને એની અંદર પછી મેં જે કંઈ ભગવાનને સંભાળીને મને જેવા શબ્દો યાદ આવ્યા એવા નાની બાલિકાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે અને એમનો ઉમંગ કાયમ માટે જળવાઈ રહે ને એવું પ્રસંગોપાત પ્રવચન મેં કરેલ. પણ એનો ડાન્સ તમે જોયો હોય તમને એમ લાગે કે બસ આ કોઈ મનુષ્ય બાલિકા નથી. એમાં જ્યારે નાગનો નૃત્ય કરે છે ને તો એમ જ લાગે કે આ નાગકન્યા છે. આખું શરીર એવું વળે, તમને એમ એમ નવાઈ લાગે કે આટલું બધું શરીર મનુષ્યનું વળે. પણ આ જોયેલ વાત છે, આંખની જોયેલ વાત છે, આ ખાલી સાંભળેલ વાંચેલી વાત નથી. નાની દીકરી છે એ 2 વર્ષની કે 3ની હતી ત્યારે તે ડાન્સ કરતી હતી ને. ત્યાં આપણો પટેલ સમાજ છે અને દિવાળીનું ફંક્શન સાથે બધા ઉજવે, 2000 માણસો હોય ઓછામાં ઓછા. એની અંદર આ કેશુભાઈની નાની દીકરી પ્રિયંકા છે ને એ કૃષ્ણની ગોપી હોય ને એવી જ લાગે, એકદમ રૂપાળી, જાડું સરસ સરસ મજાનું શરીર. 2-2.5 વર્ષની હતી ને ત્યારે એણે પહેલો ડાન્સ સમાજની પાર્ટીની અંદર 2000 માણસની સમક્ષ એને ડાન્સ કર્યો હતો. અને છોકરે આમ મ્યુઝિક વાગતો હોય તો આમ આમ હલતી જ હોય ઊભી ઊભી, મારા જેવા નામ ધ્યાન ચારે બાજુ ફરતો હોય ને જોવે હા ઓલા અહીંયા બોલે માતાજીને ગરબા હાલતા ઘણા એમ કે આવ્યા હો માતાજી આવ્યા હો. પણ જે લોકોને મ્યુઝિકથી આમ તાન ચડતું હોય ને એ ઓટોમેટિક એનું માથું ડોલવા માંડે ને આમ સમજે ને. એમ કેશુભાઈની બંને દીકરીઓ બહુ ટ્રેન્ડ છે, સંસ્કારી છે, બધા ભાઈઓ સંસ્કારી છે, બધા ભાઈઓના ધર્મપત્નીઓ પણ સંસ્કારી છે, સારા સંસ્કારી કુટુંબની દીકરીઓ છે, બધા સારી રીતે સુખેથી જીવન જીવે છે. ભગવાન શ્રીહરિ આપણા કાર્યની અંદર ભળે. આની અંદર આપણે બધા અત્યારે જે આ ભાગવત એનો ગંગા પ્રવાહ જે માણી રહ્યા છીએ ને એની અંદર ભગવાન આપણને સદબુદ્ધિ આપે અને ભગવાનના માર્ગની અંદર કેમ આગળ વધાય અને જેમ આગળ વધાય એમ વધવા માટે આપણે પ્રયત્ન કરવા. અને આ સ્થાનેથી જેમ કુંદડિયા પરિવારની અંદર વડીલો છે ને એને તો મારે નમન કરવાના હોય, અને જે નાના છે મારીથી ઉંમરમાં નાના છે અમારે ભાણેજ થાય, ભાણેકીઓ થાય, ભાણેજ વહુઓ થાય, એ બધાને હું શુભેચ્છાઓ પાઠવું છું. અગાઉ પાઠવી દઉં છું એટલે હું કે પછી કાલે ટાઈમ રહીએ ન રહીએ, કાલે હજી આપણે ઘણા ફંક્શન કરવાના. અને કુંદડિયા પરિવારના કુળદેવી ખોડિયાર માતા છે ને એનું પણ એક સરસ મજાનું રેપ્લિકા નાટક પેલા દોડિયાળાવાળા ભાઈ છે ને એ આપણી સમક્ષ રજૂ કરવાના છે. એટલે કાલે 9-10 વાગ્યાની આસપાસ આપણે પૂર્ણાહુતિ કરવાની છે. પણ એની અંદર પછી ટાઈમની થોડી મારામારી રહેશે એટલે અત્યારે આજ આશીર્વચન કહી દઉં છું, શુભેચ્છાઓ કહી દઉં છું, વડીલોને નમન. સમકક્ષવાળાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, ઓમ શિવાય નમઃ, સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપણા હાથની અંદર 5 આંગળા હોય ને 5 આમાં 10 આમાંવાળાને 10 એટલે 20 આંગળા મળે. જ્યારે આપણે કોઈને મળીએ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મોઢું ખુલે, 32 દાંત કહેવાય, ભલે 28 હોય, 30 હોય, 32 હોય, 32 કહેવાય, 32 આનંદ, 32 આમાંવાળાને 64 હસી ઉઠે, ખીલી ઉઠે, રામ રામ, જય સ્વામિનારાયણ, મોઢું ખુલે ને દાંત દેખાય ને, 32 મારા દેખાય ને 32 તમારા દેખાય, 10 આંગળા મારા ને 10 આંગળા તમારા, 20 ભેગા થાય, 32 ખીલી ઉઠે. હો ભાઈ, ભગવત સ્મૃતિની વાત છે, ઠાકોરજી છે ને આવી પ્રેરણા કરે ને એની વાત છે. આપણે કેશુભાઈની વાત કરીએ છીએ, કેશુભાઈ છે ને આવડતવાળા છે. આ 5ય ભાઈઓ કેશુભાઈને પૂછીને વ્યવહારિક કાર્ય કરે. અત્યારે જો અહીં વ્યવહાર ચાલે છે ને એનો ફોન દરરોજ આવે, સમાચાર પૂછે, અહીંના સારા સમાચારથી રાજી થાય. અહીં આપણે તમે ભાઈઓ અને બહેનો બધા આવી અને મને પણ ઉત્સાહિત કર્યો છે. કુંદડિયા કુટુંબને આમંત્રણને માન આપી તમે અહીં આવ્યા છો એમનો પણ આનંદ છે. દરરોજ મને આ લોકો કહે છે કે મામા બહુ મજા આવે છે, ભાઈઓ અને બહેનો સાંભળવા આવે છે, આપણા ગામની અંદર સત્સંગ થાય છે, આપણું ગામને આપણે સત્સંગના ગોકુળિયા રૂપમાં ફેરવવાનું છે. ભગવાન શ્રીહરિ તમને મને બળ આપે, આપણે બધાએ ભગવાનનું ઉપાસનાપૂર્વકનું ભાવનાપૂર્વકનું ભજન કરવું, આપણા ગામની અંદર આવા પ્રસંગો થતા રહ્યા ને એવી કોશિશ કરવી. અને આ તો તમારું ગામ છે, મારું ગામ છે, આપણું ગામ છે. આની અંદર તો બીજી વખત કદાચ ભગવાનની ઈચ્છા હશે, ભગવાનની પ્રેરણા થશે અને આવી કોઈ કથાનું આયોજન થશે ને તો કથા આવી અને આપણે સાથે બેસી અને ભજન, ભગવાનનું ભજન વિશેષ થાય ને એવું હું પણ સંમત થાઉં છું. એટલે કોઈ આયોજન કરે
અને એમ હોય કે ભાઈ મારે કથા વાંચવી તો હું આવવા પ્રયત્ન કરીશ, એટલા માટે શ્રીહરિ તમને અને મને આવનાર મહેમાનોને બધાને બળ આપે, શ્રીહરિના માર્ગમાં આગળ વધવા માટેની પ્રેરણા આપે. અને કોઈને પાણીમાં બેસી જવાની જરૂર નથી. આપણે ઘણીવાર કહીએ કથા ઘણી સાંભળી ભાઈ, હવે તો આ સાંભળી નાખી કાઢી નાખી, માફ કરજો. રે એટલું રાખવા પ્રયત્ન કરજો, અંદર રે એટલું રાખવા પ્રયત્ન કરજો. અને આની અંદર હું જે કથા કહું છું ને એની અંદર ઘણી વખત બહુ ઉત્સાહમાં આવી જઈએ ને તો કહેવાનું બોલાણું હોય, ન કહેવાનું બોલાણું હોય, સમજ્યા ને. પણ તમને બધાને હું અગાઉથી વિનંતી કરું, વડીલોને વિનંતી કરું, જે સમકક્ષના હોય એને હાથ જોડીને એમ કહું કે ભાઈ કદાચ અહીં બેઠા બેઠા મારી ભૂલ થઈ ગઈ હોય ને બોલવામાં, તો માફી આપજો. વિશાળ હૃદય રાખજો. જે લોકો કથા સાંભળે ને એનું હૃદય વિશાળ થાય છે એમ કહે છે. માંદા પડ્યા હોય ને હૃદય મોટું થઈ જાય એમ નહીં હો, હૃદયની વિશાળતા એટલે ઠાકોરજી જે હૃદયમાં બેસે ને એનું હૃદય વિશાળ થયું છે એમ કહેવાય. અને ઓલું તો એમ કહેવાય કે ભાઈ હૃદય ફૂલી ગયું છે, મોટું થઈ ગયું છે, અંદરનો વાલ ખરાબ થઈ ગયો. એવા હૃદયની વાત નથી, આપણે તો સુહૃદયની વાત છે, સાત્વિક હૃદયની વાત છે, ધાર્મિક હૃદયની વાત છે, જેની અંદર મારો અને તમારો શ્વાસ છે, જેની અંદર મારો અને તમારો ઠાકોરજી આવીને બિરાજે છે ને એ હૃદયની વાત છે. આ રીતે ઉપચારિક કેશુભાઈ વિશે, ભાણિયાઓ વિશે કહે, અમારા બે તો ભાણકી બહેનો છે, એક ચંપાબેન છે મોટા અને એક નાના છે વિમળાબેન, એ પણ અત્યારે આપણી સમક્ષ બંને બહેનો હાજર છે. ચંપાબેનની બે દીકરીઓના લગ્ન થયા, એક તો અમારા હારંદ ગામમાં જ લગ્ન કર્યા, એટલે થોડો મરખ હોય ને કે અમારા હારંદ ગામમાં બેન આવ્યા, સમજ્યા ને. બીજા એક બેન છે એનું વડિયા લગ્ન કર્યું, મૂર્તિઓ બહુ સારા છે. આ દીકરીઓ પણ એકદમ ગુણિયલ છે, ભણેલી છે, અમેરિકાની અંદર નોકરી કરે છે. અમેરિકાની બહેનો ભાઈઓ બધા નોકરી કરે, અહીં તો કોઈ બેન નોકરી કરવા જતા હોય ને તો લોકો એમ કે બેન નોકરી કરે, બેન પણ નોકરી કરાવે, પેટ નથી ભરાતું, એટલા ભળા માણા પેટ ભરાય છે. પણ ભગવાને એજ્યુકેશન આપ્યું છે, બુદ્ધિ આપી છે, બ્રેનની અંદર હિંમત છે, તો નોકરી કરવી એમાં કાંઈ ખોટું નથી. વ્યવહાર સરળતાથી ચાલે, પાંચ પૈસા તમને બુદ્ધિ વાપરવાથી મળતા હોય ને, વ્યવહારિક સરળતા રહીએ, સાત્વિકતાથી તમે નોકરી કરો અને એની અંદર જીવન જીવવામાં જે મજા છે ને, ઘરે બેઠા બેઠા વાસણ સાફ કરવામાં નથી. એટલા માટે ગૃહિણી હોય એની તો ડબલ ફરજ બને, ઘરનું કામ કરવાનું, ઉપરથી નોકરી કરવાની, કુટુંબના ભરણ પોષણ માટે, બાળકોના એજ્યુકેશન માટે. ભારતમાં અત્યારે એજ્યુકેશન એટલું બધું મોંઘું થઈ ગયું છે ને. સુરતમાં એક જણાએ વાત કરતો હતી કે 38,000 રૂપિયા થાય છે એક છોકરાના પ્રાઇવેટ સ્કૂલમાં જવાના. મેં કીધું તમારા દીકરા દીકરીઓ કેટલા થાય, એક દીકરો એક દીકરી, મેં કીધું બે સ્કૂલમાં જાય ત્યારે 76,000 રૂપિયા દરરોજના થાય ને, હવે સરવાળો મારો ને ગુણાકાર કરો, 11 વર્ષે ક્યાં જાય. એજ્યુકેશન મોંઘું થઈ ગયું, એટલા માટે ભણેલી દરેક બહેનો હોય એણે પોતે પોતાના બાળકને ઘીરે ટ્યુશન આપવું, પોતે આપવું. બહારના શિક્ષકો ટ્યુશન પૈસા લઈને ભણાવે, ભલામણે તમને ભણ્યા છો, બુદ્ધિ આપી છે, ગ્રેજ્યુએટ થયા છો, ડબલ ગ્રેજ્યુએટ થયા છો, બીએ બીએડ એમએ બીએડ કે બીએસસી બીએડ એમએસસી બીએડ જે થયા હોય, બીકોમ ઘણા તો થાય, ચાર્ટર એકાઉન્ટન્ટ સુધી બહેનો પહોંચે છે. સમાજની સુધારણા કરવા માટે ધર્મની સાથે આ વસ્તુની જરૂર છે. ફરીથી કહું છું, કોઈને ખોટું લાગે માફ કરજો, બેન દીકરી તરીકે માફ કરજો. પણ કુંકાવાની સીમની અંદર, કુંકાવાની બજારની અંદર કોઈ બેન દીકરી રખડે નહીં, જ્યાં ત્યાં ઊભી ઊભી ખાય નહીં, જ્યાં ત્યાં ઊભી ઊભી ઢુંગલા વળીને બેસે નહીં, ઠઠ્ઠા મશ્કરી કરે નહીં. અત્યારે તો પહેલાં છોકરાઓ છોકરીઓની છેડતી કરતા, હવે તો છોકરીઓ છોકરાને છેડતી કરે. ધ્યાન રાખજો, કુંકાવાની અંદર આવું ન બને એવી તમને વિનંતી, તમને પ્રાર્થના. કુંકાવાનું ગામ મોટું છે, જો આપણા ગામની અંદર સંસ્કાર હશે તો આપણા સગાવાલા વેવાય વહેલા દીકરીઓ દીકરી જે આવે છે ને જાય છે ને, ત્યાં પણ એ સંસ્કાર ભેગા લઈને જશે. સુરતમાં જશે તો ત્યાં પણ સંસ્કાર દીપશે. કોઈ પૂછશે કે આ વ્યક્તિ ક્યાંને જ, કોઈ કહેશે તો કુંકાવાનું, તમને ને મને બંનેને ગર્વ થશે. કોઈ સગાવાલાને પૂછે કે આ તમારા વેવાય વહેલા ક્યાંના, કુંકાવાવના નામ સાંભળીને રોશન નામ હશે ને, તો તમને મને ગર્વ થશે. એટલા માટે બીજાથી શરૂઆત કરવા કરતાં આપણા ગામથી શરૂઆત કરીએ કે સમાજ સુધારણાનો એક પાયો નાખીએ. અને ખાસ બહેનો દીકરીઓ ખાસ, કારણ કે બહેનો છે એ માતા થવાની છે, માતા છે ને એ જ બાળકનો પ્રથમ ગુરુ છે, પહેલો ગુરુ પિતા. જ્યારથી બાળકનું ગર્ભાધાન થાય ત્યારે પહેલો ગુરુ પિતા, બીજી ગુરુ માતા.
અને માતા અને પિતા સિવાય ગુરુ જગતની અંદર મોટા કોઈ નથી. જેના જેના માવતર વ્રદ્ધ હોય, જેના જેના માવતર વ્રદ્ધ હોય અને જેને વ્રદ્ધ માવતર ભગવાને આપ્યા હોય ને લાંબુ આયુષ્ય આપીને, એણે માતા પિતાની સેવા કરવા માટે પ્રયત્ન કરવો. આજથી કોઈ માતા પિતાને ન નમતા હોય તો દરરોજ નમવું, અને એ રીતે તમે પ્રયત્ન કરજો. જીવનની અંદર સુવાસ પ્રસરી જશે અને જીવન દિવ્ય બની જશે. દિવ્યતાવાળું જીવન હશે તો શ્રીહરિનું સ્મરણ કરવામાં આપણને સરળતા રહેશે. ઘરની અંદર કોઈ એમ નહીં કે બેઠા બેઠા ક્યાં ઢોંગ કરો છો, ક્યાં ટીલા તાણ્યા છે, ક્યાં ટબકા કર્યા છે, ક્યાં માળા ફેરવો છો, ખસો અહીંથી, કોઈ નહીં કે. સંસ્કાર બોલશે. તમારા અને મારા સંતાનોની અંદર આપણે આપેલા સંસ્કાર બોલશે. એટલે જો બુઢાપણાની અંદર છોકરાઓની પાસે આશા રાખવી હોય ને તો નાનપણથી છોકરાઓને તૈયાર કરજો. મુચકંદ રાજાની વાત કીધી ને, મુચકંદ રાજાને ભગવાને દર્શન દીધા ગિરનારની ગુફા છે. મુચકંદને ભગવાન કહે છે કે માઈગ માઈગ, મુચકંદ કહે છે મને મોક્ષ આપો. કૃષ્ણ કહે છે કે જુવાનીની અંદર તે બહુ પાપ કર્યા, તું રાજા હતો, ન કરવાના કાર્ય કર્યા છે, રાજને ન શોભે એવા કાર્ય કર્યા છે, ત્યાર પછી તું ભક્ત બન્યો છે, એટલા માટે આ જન્મે તને મોક્ષ નહીં મળે, હજુ તારે એક વધારે જન્મ લેવો પડશે. ત્રેતાનો મુચકંદ મહારાજ એ કળિયુગનો નરસૈયો, અને ત્યાર પછી એને રાધિકાજીનો રાજીપો થાય છે. અને રાધિકાજી એમને કહે છે કે તું નારદ કુંડની અંદર સ્નાન કરીને આવ, નારદમાંથી નારદી બને, રાસલીલાની અંદર જોડાય. આ રાસલીલાનું ચેપ્ટર આપણે પૂરું કર્યું. હવે અક્રૂરજી મથુરાની અંદર આગમન અને પ્રતિગમન એની કથા આપણે શરૂ કરીએ છીએ. આ ભાગવત છે ને અત્યારે હું 530 પાને પહોંચ્યો છું, 648 પાના છે. હવે એક દિવસ બાકી છે, એમ એક દિવસમાં ઓછું 11 વાગ્યા, આવતીકાલે 10 વાગ્યે પૂર્ણાહુતિનો ડંકો, એટલે આપણી પાસે 24 કલાકથી ઓછો સમય, 23 કલાક જ છે. એમાં ખાવું પીવું ઊંઘવું, રવજીભાઈ કીધું એમ રસોડે જઈને મહાપ્રસાદ ભોજન કરવું, એ બધું. એટલા માટે ટૂંકમાં આ લેક્ચર લવારી બંધ કરી હવે ભગવાનના જે લીલા ચરિત્રો છે, ઉદ્ધવ અક્રૂરજી વ્રજની અંદર જાય છે એનું ચેપ્ટર શરૂ કરું છું. દરમિયાનમાં તમારે કેવું છે રવજીભાઈને બે શબ્દો કેવા છે એને સાંભળીએ આપણે. આજે મારા આમંત્રણ માન આપી મુરુદભાઈ ભાણાભાઈ ભગવાનભાઈ સખવાળા મોટા ઉજળાથી પધાર્યા છે, તો ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને અમારી અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં હું નોકરી કરતો, કુકાવ વિસ્તારના ડાયરેક્ટર હતા, અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ઉપપ્રમુખ હતા, અને એમના ચારે હાથ મારી ઉપર હતા. ચારે હાથ એટલા માટે કે હું એપ્રેન્ટિસ ક્લાર્કમાં હતો 1976માં, ત્યારે મેં 4 હતા પટેલના દીકરા. એમાં ભાણાભાઈએ મારા બાપુજી એમની મિલમાં મજૂરી હતા, ત્યારે ભાણાભાઈએ કીધું કે તને મારા કુકાવ રાખો છે ને, કાપડીયા ભાઈ મારા બ્રાન્ચ મેનેજર હતા, તો ભાણાભાઈને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને બે શબ્દ પોતાના સંબોધન કરે. કારણ કે ભાણાભાઈએ તમને કહું કે 1976માં મને 150 રૂપિયા બેંક મળતા પગાર આપતો ને, ત્યારે હું 140 રૂપિયા ઘરમાં આપતો, એવી અમારી સ્થિતિ હતી. ત્યારે ભાઈઓ હજી સુરત ગયા હતા, અમેરિકા કોઈ ગયા નહોતા, અને ભાણાભાઈએ મને કુકાવની અંદર મારી 23.5 વર્ષ ટોટલ મારી નોકરી થઈ 23.5 વર્ષની, એમાં 21.5 વર્ષ સુધી કોઈને જો અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના સ્ટાફને વતનમાં લાભ મળ્યો તો હું એક જ એવો છું. 1 વર્ષ મારી બદલી વડિયા થઈ, મેં બાપાને કીધું કે ભાઈ મારે મારી બા અમેરિકા છે, બાપુજી અમેરિકા છે, મારી ઘરની જવાબદારી છે, તો કે સારું તો વર્ષ દેખાડ નાખે. 1 વર્ષ મને પાછું કુકાવ લઈ લીધું કે સર. ત્યાર પછી બદલી થઈ વડી બગીસરા મુકામે, મેં બાપાને કીધું કે બાપા મારે જવું નથી, મને બગીસરા ફાવતું નથી, કારણ કે સસરાનું ગામ રહ્યું મારે, ત્યાં રોજ જવું અને ત્યાં કોઈને કાંઈ કહેવાય જાય તો મુસીબત થાય, પાછો મને કુકાવ મૂકી દીધો. ત્યાર પછી મારી બદલી ખાંભા થઈ, ભાણા બાપાની ગેરહાજરીમાં મારી બદલી ખાંભા થઈ, અને દિલીપભાઈ ઉપપ્રમુખ હતા, તો બાપાએ કે મારી પૂછા વગર બદલી કરીશ કેમ કે, બાપાએ મને કે તારે બેંક કુકાવ શાખા છોડવાની નથી, તારો ઓર્ડર કેન્સલ થાય છે. અને બીજે દિવસે ભાણા બાપાએ એમ કીધું કે જો રવુજીનો ઓર્ડર કેન્સલ નહીં થાય તો અમારું રાજીનામું ડાયરેક્ટ બોર્ડમાંથી, એવું મારી ઉપર એણે ધ્યાન રાખ્યું છે. અને ત્યારે બદલી મારી બંધ રહી અને છેલ્લે હું 21.5 વર્ષ જોબ કરી અને હું અમેરિકા ગયો. તો ભાણા બાપાનો પણ હું આજે જેટલું હું આભાર માનું એટલું અમારા કુંડિયા પરિવારે મારે ખૂબ ખૂબ એમનો આભાર થાય. પોતે અત્યારે અહીં ભાગવતજીના દર્શન કરવા માટે પધારે એવી રવજીભાઈની ભાવના છે, એટલે ભાણાભાઈ
જગતની અંદર બે પ્રકાર છે, એક વ્યવહારિક એક આધ્યાત્મિક. રવજીભાઈએ જે વાત કરી ભાણાભાઈને નવાજા, ઉપકારનો બદલો ઉપકારથી અપાય. મોટા માણસને આપણે નાના શું આપી શકીએ? પોતે તો રાજકીય માણસ છે, બેંકના ડાયરેક્ટર હતા, કદાચ પ્રમુખ પણ હશે, ડિટેલ મને બહુ ખબર નથી. પણ એવા ભાણાભાઈનો આજે ઉપકાર રૂપે રવજીભાઈએ ભાગવતના દર્શન કરાવી અને ભાગવતનો પ્રસાદીનો હાર આપણે ભાણાભાઈને પહેરાવીશું. આ રીતે રવજીભાઈ એનો ઉપકારનો બદલો વાળવા પ્રયત્ન કરશો. બદલો વળી શકતો નથી, આ તો એક પ્રયત્ન માત્ર છે. આવો ભાણાભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આવો આવો, ઓરાવો થોડા ત્યાં બોલું. બસ ત્યાં બસ બસ. હા, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બે શબ્દ બોલો, ઈચ્છા એવી છે એટલે બે શબ્દ બોલો. બોલાતો નથી કઈ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જે બોલાય કીધો અમને. તમે વડીલ કેવા, સમજે ને? મહોદય, કથાના વક્તા મોરબી શ્રી ગોરધનભાઈ, કુંદડિયા પરિવાર અને તેમને આંગણે પધારેલા સૌ સજ્જનો, કથાની મેં તો ગોરધનભાઈની કથા સાંભળેલ નહીં, પણ ભાઈ રવજીભાઈ આમંત્રણ દેવા આવ્યા અને મેં એમણે વાત કરી, એટલે વાત કરી એટલે મને ઘણો આવવાનું મન થયું, નહીંતર હવે આવવા જવાનું થોડુંક ઓછું કર્યું છે. પણ એમણે જે આ કથાની લીલા અને જે સમજણ એક દેશી ભાષામાં એણે જે સમાજને માટે જે સમજણ આપી એ બહુ શીખવા જેવી સમજણ હતી. એ સમજણનું 100% તો પાલન કોઈ નહીં કરી શકે, પણ 50% પાલન કરો તો પણ ઘણી એવી સુંદર વાત છે. વિશેષમાં ભાઈ શ્રી રવજીભાઈએ કીધું હે, અમારી થોડીક ફરજ હતી અને જે બન્યું તે એ ભગવાને કરેલું હતું, મેં કરેલું નહીં. હું તો એક નામનો માણસ હતો, પણ મારી રવજીભાઈ પ્રત્યે એવી પ્રીતિ હતી, એના કુટુંબ પ્રત્યે પ્રીતિ હતી, એટલા માટે એમને જે કાંઈ મારાથી સંતોષ આપવાનો હતો એ સંતોષ આપી. ઘણા લોકો મને કહેતા કે મને તમે, કારણ કે નોકરિયાતમાં ખેંચાખેંચ હોય, સમજણ ન હોય, એવું ન હોય, પણ તમે કે રવજીભાઈનું બહુ ખેંચો. મેં કીધું જે બને તે, પણ જ્યાં સુધી એને અમેરિકા જવાનું હતું ત્યાં સુધી આ પ્રગડાની અંદર એમને રાખ્યા અને એણે ક્યારે પણ એના પ્રસંગોપાત અને જે કાંઈ નાની મોટી અને ઘરે પ્રસંગ હોય એમાં કોઈ દિવસ મને ભૂલ્યો નથી. વિશેષમાં વધારે નહીં કહેતા, જે અહીંથી આપણને ગોરધનભાઈ જે માર્ગદર્શન આપે એ માર્ગદર્શન વધારે વધારે આપણા હૃદયમાં ઉતારી અને અમલ કરો એવી ભગવાન પાસે પ્રાર્થના. જય સહકાર. ભાણાભાઈએ આપણને સરસ મજાના ધર્મના માર્ગની અંદર પ્રેરણા મળે એવા ઓછા પણ સચોટ શબ્દોથી આપણને પોતાની વાણીનો લાભ આપ્યો એ બદલ ખરેખર ભાણાભાઈનો ઉપકાર. રવજીભાઈની ભાવના પણ પૂરી થઈ. સાથે સાથે અહીં આપણી શ્રોતા સભાની અંદર રવજીભાઈને જેણે નોકરી શરૂઆતમાં અપાવેલી ને, એને રવજીભાઈ મને એવું કીધેલું કથાની શરૂઆતમાં કે આપણે વિરજીમાં આવે ને સ્ટેજ ઉપર બોલાવી અને એને આપણે બે શબ્દ એના મોઢેથી સાંભળવા છે. રવજીભાઈ મને અગાઉ કહી રાખ્યું છે. એટલે આજે
અને મારો બે ગઈકાલે મેં વાત કરી ને મારો પાસપોર્ટ બનાવ્યો ને ત્યારે એ ભાઈ મારી ભેગા હતા અને ડીએસપીએ સહી સિક્કા કર્યા હતા અને પાસપોર્ટ બન્યો હતો. અમેરિકા જવા માટે ઘણા કાગળિયા જોઈએ અને પાસપોર્ટ એ જરૂરી છે. એવા ભાઈ શ્રી અમારા માસીના દીકરા વીરજીભાઈ માવજીભાઈ સોઢવડિયા બાવળ બળવાળવા ગામ અત્યારે બે મિનિટ માટે સ્ટેજ ઉપર આવે અને પોતાની વાણીનું આપણને એક મિનિટ માટે બહુ સાહેબ લેક્ચર બહુ સારું કરે છે. એ બધા ભાણાભાઈના અને સાગરીત બધા દકુભાઈના અને સાગરીતો બધા એટલે અહીંયા સ્ટેજ ઉપર આવે અને પોતાના મુખે આપણને બે આશીર્વાદ. હું તો નાનો છો એટલે મને તો માસીના દીકરા મોટા દીકરા અને મોટા ભાઈના આશીર્વાદની જરૂર હોય અને આપણું શુભ થાય એટલે વીરજીભાઈ બે મિનિટ માટે આવો. એ રવજી ક્યાં ગયો આવડો અહીં આ માઇક મૂકે હાલ. અરે હોય ભલામણ આમાં વતી નો હાલે વીરજીભાઈ તમારે જ બોલવું પડે. હાલ બોલો બોલ લે લે રવજી બે શબ્દ બોલો. જય શ્રી કૃષ્ણ તો બોલો હવે બોલો બોલો. જય શ્રી કૃષ્ણ કયો બધાને મારા જય શ્રી કૃષ્ણ છે. મારાથી જેટલું બન્યું એટલું મારા ભાઈને મેં બધું અમેરિકન જવા સારું થઈ શેખ ડીએસપી હતા અમે એને ઓળખતા હતા. મારા કાંઈ ભાઈ બંધ હતા મેં ભાઈને પાસપોર્ટ કરાવી દીધા. ચાર પૈસાએ પણ લીધા વગર પછી રવજીભાઈ નોકરી કરતા હતા રાજકોટ 150 રૂપિયામાં. હું ત્યાં ગયો મને કે મામા જમવા તમે આવો. હું જમવા ગયો મેં કીધું ભાઈ 8 ફૂટની ઓરડીમાં તમારે રહેવાનું. મને કે મામા શું કરું સમય આપણો એવો છે. તો મેં કીધું તમારે બેંકમાં જો આવવું હોય તો હું દકુભાઈ પાસે જાઉં ઇન્ટરવ્યૂ છે તમને હું ત્યાં રકાવી દઉં. બસ આટલું બોલીને જય ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. શબ્દો થોડા છે પણ માર્મિકતા બહુ છે. આવું છે જીવનના અનુભવો એક એક શબ્દની અંદર એક એક પાનું ભરાય ને એવા શબ્દો છે એમની પાસે. પોતે અભણ છે પણ જિલ્લાના સદ્રશ્ય ઘણા વર્ષો સુધી રહ્યા છે. અંગ્રેજીમાં જેને પર્સનાલિટી કહીએ ને એવું ફિગર છે આ. બરવાળાના આગેવાન હતા. અત્યારે આપણી વચ્ચે બરવાળા ગામના બીજા એક આગેવાન પણ રવજીભાઈ પાઘડાળ એ આ વીરજીભાઈના ભાણેજ જમાઈ થાય. એ રવજીભાઈને પણ હું બે મિનિટ માટે સ્ટેજ ઉપર આવવા માટે કહું છું. ના વાવ કેમ છો બે શબ્દ બોલો. અરે બોલો બોલો એમ ન થાય ભાઈ માઇક લાવો ક્યાં ગયો ઉભા રહ્યો ઉભા રહ્યો રવજીભાઈ અમારે પાઘડાળ ભાઈ ભલામણ થોડુંક તો ફેવર કરવી જોઈએ ને. અમારે ભાણેજ જમાય થયો વીરજીભાઈ અમારા માસીના દીકરા એમના સગા ભાણેજ એટલે અમારા માસીના દીકરીની દીકરીના જમાય. આજના આ શ્રીમદ ભાગવતના વક્તા વ્યાસપીઠ ઉપરથી જેઓ આપણને શ્રીમદ ભાગવતનું રસપાન કરાવી રહ્યા છે તેવા શ્રીભાઈ ગુરધનભાઈ કુંજળિયા પરિવાર મારા મિત્ર ભાઈ શ્રી રવજીભાઈ સૌ પધારેલા મહેમાનો આપણામાં પટેલ પરિવારમાંથી પટેલ સમાજમાંથી કોઈ શ્રીમદ ભાગવત સપ્તાહ સંભળાવે એવો પ્રસંગ જો કદાચ સાંભળ્યો હોય તો આ પહેલા વહેલો પ્રસંગ છે કે જેમાં કોઈ પટેલનો દીકરો ભાગવત સંભળાવતો હોય. આખા સમાજ માટે આ ગૌરવ લેવા જેવી એક બાબત છે કે આવું સુંદર અમેરિકામાં વસવાટ કર્યા પછી પણ ભારતમાં આવી અને ભાગવતનું રસપાન કરાવે છે એવા ભાઈ શ્રી ગુરધનભાઈને હું ધન્યવાદ આપું છું કે તેઓ તેમની કથાનો લાભ અવારનવાર અહીં આવીને આપતા રહીએ. આપણા સમાજનું તમે પણ એક નામ વધાર્યું છે ગૌરવ વધાર્યું છે એ માટે આપને હું ધન્યવાદ આપું છું. આ કુકાઓને આંગણે આવો સુંદર કથાનો લાભ આપી સૌને
આ રસપાન કરવાનો મોકો આપ્યો છે એવા કુંદડિયા પરિવારને પણ હું ધન્યવાદ આપું છું કે આવા પ્રસંગો બનતા રહે. વિશેષમાં આજના પ્રસંગનો કોઈ વિશેષ સમય નહીં બગાડતા સૌને મારા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રવજીભાઈ બરવાળામાં સરપંચ તરીકે રહેલા, એમની ઘરેથી બેન પણ બરવાળાના સરપંચ તરીકે એક વખત રહેલા, આ રીતે પોતે ગામના સોશિયલ કાર્ય કરે છે. વિરજીભાઈની સાથે સહકારથી ગામનો કેમ પ્રોગ્રેસ થાય એવા પ્રયત્નો બંને જણ કરે છે. બંનેને અભિનંદન. ભગવાન શ્રીહરિ એમના અને આપણા બધાના ભક્તિના માર્ગની અંદર આપણને દ્રઢતા કરાવે, ઉપાસના કરાવે, અને અંતકાળ જ્યારે આપણો નજીક આવે ત્યારે શ્રીહરિ પોતાના ધામની અંદર આપણને બધાને એમનું આપણને જીવને આપણા આત્માને સ્થાન આપે એવી પરમ કૃપાળુ પરમાત્માને આપણે ફરી એક વખત વિનંતી કરીએ. હવે ભાગવતની કથા આપણે આગળ ચલાવીએ. રાસલીલાનું પ્રકરણ પૂરું થયું, સુદર્શન વિદ્યાધરની કથા પૂરી થઈ, ત્યાર પછી આપણે અક્રૂરજી મથુરાની અંદર આગમન અને પ્રતિગમન. પ્રતિગમન એટલે મથુરાની અંદરથી જવું અને આગમન એટલે મથુરાની અંદર પાછા આવવું. નારદજી ગઈકાલ સુધી તો આપણે ભેગા હતા, આજે 11 વાગી ગયા, નારદજીને ક્યાંક મોડું થઈ ગયું આવતા, પણ નારદજી ફરી આપણી સભામાં આવ્યા છે. નારદજી એક વખત કંસના દરબારમાં જાય છે. કંસને કહે છે કે કંસ તું ભોળો છો. કંસ કે બાપજી શું મેં ભૂલ કરી, કેમ ભોળો છો, ભોળો નથી કેમ કહેવું પડ્યું? કે તે દેવકીના બધા બાળકોને મારી નાખ્યા, પણ એમાં આઠમું બાળક છે ને કે જેના થકી તારો કાળ છે, એ આઠમા બાળકને તું મારી નથી શક્યો કારણ કે છટકી ગયો છે. અને સાચી વાત કહું તો ગોકુળ અને વૃંદાવનની અંદર જે નંદ બાબાનો કનૈયો કહેવાય છે ને એ જ દેવકીનું આઠમું સંતાન છે ને એ જ તારો કાળ છે. કંસને એમ થાય છે કે તો મારે શું કરવું, હું કનૈયાને મારી નાખું? નારદજી કહે છે કે મારે કહેવાનું હતું, મેં તને કહી દીધું. નારાયણ નારાયણ કરતા નારદજી પોતાના આશ્રમ તરફ સીધાવે છે. કંસને એમ થાય છે કે જે ઋષિ હોય એ કોઈ દિવસ કોઈના ખૂન કરવાની કોઈને મારવાની વાત ન કરે, પણ એનો કહેવાનો ભાવાર્થ તો આવો જ હતો. પોતાનું પ્રધાનમંડળ બોલાવે છે, બ્રાહ્મણોની સલાહ લે છે, વિદ્વાનોની સલાહ લે છે. એ બધા એમ કહે છે કે ધનુર્યજ્ઞ કરો, ધનુર્યજ્ઞ કરો, એની અંદર કનૈયાને અને બળદેવને આમંત્રણ આપો, નંદજીને આમંત્રણ આપો. કનૈયો અહીં આવે ને તો આપણા ચાણૂર અને મુષ્ટિક નામના જે મલો છે એની સાથે કનૈયાને મલકુસ્તી કરાવવાની, અને મલકુસ્તીની અંદર ચાણુરાને વિદ્વાનો જોશીઓ એમ કહે છે કે તમને દોષ ન લાગે, રાજકીય દોષ ન લાગે, અને તમે નિર્દોષ ઠરો, તમારો કાળ નાશ પામે. એક વખત વૃંદાવન અને ગોકુળની અંદરથી નંદબાબા છે ને દર વર્ષની માફક વાર્ષિક કર આપવા માટે નંદજીને ત્યાં કંસને ત્યાં આવે છે. દર વર્ષની માફક જે કંઈ કર હતો એ કર ચૂકવે છે. ત્યાર પછી બીજા એક થાળની અંદર 5 કિંમતી 1-1 લાખની કિંમતના હીરા છે, 5 હીરા મૂકે છે અને બીજો થાળ કંસ પાસે મોકલે છે. કંસ કહે કે નંદજી તમારો તો ટેક્સનો થાળ મેં સ્વીકાર કર્યો, આ બીજો થાળ શેનો છે? નંદબાબા કહે છે કે કંસ મહારાજ મોટી ઉંમરે મારે ત્યાં પુત્ર થયો છે, પુત્રની વધાઈની અંદર હું તમને આ ભેટ આપું છું. કંસ રાજા છે ને બહુ રાજી થાય છે, આ માથેથી કપડું ખોલીને હીરાને જોવે છે, 1-1 લાખની કિંમતનો હીરો, પોતે એકદમ ખુશ થાય છે અને એમ કહે છે કે તમારા બાળકનું આયુષ્ય થાય અને આયુષ્યમાન થાય અને તમારા બાળકોના દુશ્મન હોય નાશ પામે. કંસ પોતે નંદ બાબાને કહે છે કે તમારા કાનુડાના દુશ્મન હોય એ નાશ પામે. તમને મને અત્યાર સુધીના ભાગવતની કથાઓ સાંભળી છે એમાંથી ખ્યાલ હશે કે કૃષ્ણનો દુશ્મન આ કંસ છે, અને કંસ પોતે નંદ બાબાને એમ કહે છે કે તમારા કનૈયાના દુશ્મન હોય એ નાશ પામે, તમારો કનૈયો આયુષ્યમાન થાય. આજે તો મામાના પણ અનાયાસે આશીર્વાદ મળી ગયા છે. કંસ મામાના મામા ઘણા હોય, મારી જેવો હોય રવજીન મામો હોય ને ખીજડે થાય એને મામો કહેવાય ને, સમજ્યા ને? આ કંસ છે એ કનૈયાનો મામો કહેવાય.
અને કોકને આપણે કાકો કહેવા જાય ને તો આપણી બાને ભાભી કીએ, કોકને મામો કહેવા જાય ને તો આપણી બાને બેન કીએ. એટલા માટે આપણે ઘણાને કહીએ કે મામો થામા મામો થામા. એટલે આમ તો એ આ નબળો શબ્દ થઈ ગયો, ત્યાં મામાનું આમ માન કે રિસ્પેક્ટ ન રહ્યું, ગાડીના રૂપમાં થઈ ગયું, મામો થામા મામો થામા એમ થયું ને. સમજો સમજો, શબ્દ વાપરવાની મારામારી છે, શબ્દો વાપરવાની વાકૃત્વ કલા છે. ક્યાં શબ્દો વિવેકથી ક્યાં વાપરવા એ ધ્યાન રાખવું, સમજ્યા ને. મામા કંસ નહીં મામો કહેવાય, ખીજડાવાળા નહીં મામો કહેવાય, મને રવજીનો મામો કહેવાય, સમજ્યા ને. પણ શબ્દ વાપરવામાં આપણે ધ્યાન રાખીએ તો એ સંસ્કારી ભાષા કહેવાય, આપણા માતા પિતાના સંસ્કાર એમાં શોભે. કોઈ એમ કહે ને કે આ છોકરો સંસ્કારી છે, આ બાલિકા સંસ્કારી છે, સંસ્કારીની માથે કંઈ ધજાગરા ના હોય. બાલિકા આવે સભામાં બેસે, વિવેકથી બેસે, વર્તનથી વાણી વર્તન આંખીઓ બરાબર હોય ને, ચારે બાજુ આમાં આમ જોયા કરે ને, એ બેન દીકરીઓ માટે બરાબર નથી. ભાગવત વચાતો જ ભાગવતની સામે નજર હોવી જોઈએ, બીજા કોઈની સામે નહીં. ભાગવત જો અહીં બિરાજે છે ને એની સામે નજર હોય ને તમે એક ચિત્તથી સાંભળતા હોય ને તો એકદમ કોન્સન્ટ્રેશન થાય તમારે જોઈ લેવાનું. ભાઈઓ ને બહેનો કોક નીકળેલ તરત ચારે બાજુ કોણ આવ્યું, આટલા બધા માણસો છે ને એમાંથી બે પાંચ માણસો એવા હશે ને અંદર પૂછો કેટલા જણા હતા, એમ કહી દે 1350 જણા હતા સભાની અંદર, તરત બોલી જાય કારણ કે ગણી લીધા હોય બધાને, અને કાં આવે ને જ ગણતા જતા હોય, સમજ્યા. એટલા માટે દર્શન કરવા જઈએ ને ત્યારે ભગવાનની અંદર, ભગવાનની મૂર્તિની અંદર, ભગવાનના વાઘાની અંદર, ભગવાનની વાંસળીની અંદર ધ્યાન હોવું જોઈએ, તો એ ભગવાનની મૂર્તિ આપણને યાદ રહે, મગજમાં ઉતરે, મગજમાં કોતરાય, હૃદયની અંદર ઉતરે, અને તો એ વિશાળ હૃદયની અંદર કૃષ્ણ કનૈયો બિરાજે. મોટું હૃદય નહીં, વિશાળ હૃદય. શાસ્ત્રની ભાષા વિશાળ શબ્દ શાસ્ત્રમાં આવે, મોટું વિજ્ઞાનની ભાષામાં આવે. ડૉક્ટર પાસે ગયા હોય ને એમ કે તમારું હૃદય ફૂલી ગયું છે, મોટું થઈ ગયું, વિશાળ થઈ ગયું છે એમ ન કહે. કંસ રાજા વિચાર કરે છે કે હવે કનૈયાને મારવો કેવી રીતે, સલાહ લે છે. બધા કહે છે કે ધનુર્યજ્ઞ કરો, કનૈયાને બોલાવો, મલકુશ્તી કરતા કરતા કનૈયાને મારી નાખો, રાજકીય દ્રોહ નહીં થાય. અને આમ થાય, રાજકારણની અંદર આવા કાવા દાવા કેટલાય હાલતા હોય, લોકોને હેરાન કરે, આમ કરે, તેમ મત લેવાની વાત છે. પૈસા વગરની, પૈસાની કમાણી વગરની વાત, છતાંય મત માટે લોકો મરે, ગામમાં બે ભાગ થઈ જાય. આ ભાજપનો છે, આ કોંગ્રેસ, ભાઈ ભાજપને કોંગ્રેસ રોટલા નહીં પૂરા પાડે. વાડીએ ખેતર જઈને પાણા વીણીને શેઢે નાખો, નાગળું બોળી ગયો ત્યાં બે છોડવા વધારે થાય, સમજ્યા. સમજો ભાઈ, ઘણા કે ઓટલે બેઠ કાંઈ કામ નથી, કામ તો ઘણું છે, ઉપાડા કેટલા આવે છે બેલી આંખો તઈ, એ બધા ઉપાડાને ભોથા વીણીને નાખી દો હરખા તો રીજ છે બરાબર પાણી, સમજ્યા ને. કામ ઘણું છે, હવે હું પાછું બીજી વાર આવવાનો, મારે સર્વે કરતો જવાનો, કેટલા જણા ઓટલે આ વખતે બેસતા હતા, આવતી વખતે એમાં કેટલા જણા બેસવાનું ઓછું કરે છે, કેટલા જણા મંદિરે અત્યારે આવતા હતા ને કેટલા જણા આવવાનું બંધ કરે છે, ત્યાં આવવાનું વધારો કરે છે, મારો સર્વે કરવો છે. અત્યારે જ મંદિરે હું જઈને દર્શન કરીને આવ્યો, ચોરે દર્શન કરતા આવ્યો, મંદિરે દર્શન કરતા આવ્યો, ઠાકોરજીને હવેલીયા દર્શન થઈ ગયા હતા, એટલે બાઇકમાં નહીં હોય આ દર્શન કરવાનું, મારા ઠાકોરજીને દર્શન વહેલા થઈ ગયા, અથવા હું મોડો ઉઠ્યો, સમજ્યા. ઠાકોરજી તો એને ટાઈમે જ ઉઠે, કૃષ્ણ ભગવાન સવારમાં 4 વાગે ઉઠતા, એને બાહ્ય મૂર્ત કહેવાય. કૃષ્ણ ભગવાન ઉઠી નાઈ ધોઈ દાંતણ પાણી કરીને ભગવાનનું ભજન કરવા કૃષ્ણ પોતે બેહતા. કૃષ્ણ છે ને શિવજીનું ભજન કરે, શિવજી કૃષ્ણનું ભજન કરે. શું? શિવજી મહાદેવ, દેવોના દેવ અને મહાદેવ કહેવાય, અને એનું ભજન હું તમે અને બધાય કરે. શિવજી એ કરે, વિષ્ણુ કરે, રામ કરે, બધા એનું ભજન કરે. અને શિવજી છે એ વિષ્ણુના અવતારનું ભજન કરે, અને સાથે બ્રહ્મા આવે, બ્રહ્મા છે ને સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે, અને શિવજી સૃષ્ટિનો સંહાર કરે. કોઈ પણ એક વસ્તુ હોય ને, મહેમાન આવે, આગતા સ્વાગતા કરાય, બેસાડાય, જમાડાય, આરામ કર, બપોરનો ટાઈમ હોય આવો પધારો, આરામ કરો, ઘડીક બપોરની નિંદ્રા કરો, સમજ્યા. ઉઠે, પાણી ભરી આપીએ, ચા પાણી પવાય, પાછા સભાની અંદર આવી બેસીએ, સાંજે પાછી વાળું થાય, સાંજે કીર્તન ભક્તિ થાય, જેમ બને તેમ ભક્તિ કરવા પ્રયત્ન કરવો. ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, સવાર સાંજ, વહેલી સવારે, આમાં કોઈ ક્રમ નથી. મોઢું ન ધોયું હોય ને તોય શ્રીકૃષ્ણ શરણમ, શ્રીકૃષ્ણ શરણમ બોલાયો. ઘણા એમ કે મોઢું ધોયું નથી, નાયા નથી, અપવિત્ર દેહ ભગવાનનું નામ થોડું લેવાય, ભાઈ લેવાય, પણ ગમે એમ કરીને લ્યો. કોકના થાવ
સ્વામિનારાયણના થાવ, કૃષ્ણના થાવ, રામાનંદી થાવ, શિવાનંદી થાવ, માતાજીના થાવ, પણ કોકના થાવ, નુગરું ન રહેવું. ગઈકાલે એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી ને, બાવા પધારવાના છે, આજ બાવા 4 વાગ્યાના સુમારની આસપાસ આવવાના છે. જે ભાઈઓ અને બહેનોએ ગઈકાલે વ્રત મનોરથ આપણે બ્રહ્મ સંબંધ લેવાનું નક્કી કર્યું હશે ને, એણે આજ સવારમાં શિરામણ નહીં કર્યું હોય, બપોરે ખાય નહીં, લાંઘણ ઉપવાસ કરવો પડે, અપવાસ નહીં ઉપવાસ કરવો પડે. ઘણા એમ કે અપવાસ કર્યો છે, અપવાસ એટલે તો એ સમજ્યા, ઉપવાસ ઉપવાસ કર્યો છે. ગુરુમંત્ર લેજો, બ્રહ્મ સંબંધ લેજો, ઠાકોરજી તમારા મારા ઉપર રાજી થાય. તમે લ્યો એનો રાજીપણ, હું તમને કહું છું તમે લ્યો એનો રાજીપો મારા ઉપર, તમારા ને મારા બંને ઉપર રાજીપો થાય ઠાકોરજીનો, એવી ભગવાનને પ્રાર્થના કરીએ. તમને બધાને એવી પ્રેરણા આપે કે જેણે મંત્ર ન લીધો હોય, ગુરુ દક્ષિણા, ગુરુ બ્રહ્મ સંબંધ ન લીધો હોય, ગુરુ ન સ્થાપ્યા હોય ને, એ લોકો પ્રયત્ન કરજો. કોઈને ફોર્સ નથી, ફોર્સથી કંઈ ન થાય, ફોર્સથી કંઈ ન થાય. એટલા માટે કંસે વિચાર કર્યો, કંસ છે એને એમ લાગ્યું કેને મોકલવો કૃષ્ણને લેવા માટે. અક્રૂરજી એના મગજમાં આવે છે, અક્રૂરજી ની ઘેરે આવીને કહે છે, કાકા મારું એક કામ કરવાનું છે. કથા ભાઈ આ ચાલે ત્યાં નહીં, મારું એક તમારે કામ કરવાનું છે. અક્રૂરજી કહે, આ કંસ રાજા છે, ના પાડીશ તોય ન ખરું ને કામ કરીશ તોય, શું કામ કરવાનું છે? તમારે ગોકુળની અંદર જવાનું છે, નંદ બાબાને આમંત્રણ આપવાનું છે, કંકોત્રી લઈને જવાનું છે, સાથે કનૈયાને અને બળભદ્રને બોલાવી આવવાના છે. એમને આપણા ઉપર અવિશ્વાસ ન આવે એટલે માટે મારો સોનાનો રથ લઈ અને તમે જાઓ. અક્રૂરને કહે છે, અને તમે નંદ બાબાને, કનૈયાને અને બળરામને બોલાવી લાવો, એની સાથે મારે મારા મલ્લોને મલકુસ્તી કરાવવી છે, અને કનૈયો મારો દુશ્મન છે, એને મારે મારી નાખવો છે. અક્રૂરજીને એમ થાય છે કે આવું પાપનું કામ કંસે મને ક્યાંથી સોંપ્યું, પણ આ તો સતા જ, આ તો રાજા જ, રાજા વાજાને વૈંદરા એમ એક કહેવત પડી છે, એમ રાજાનું અપમાન ન કરાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર એક શ્લોક લખ્યો છે, એમાં લખ્યું છે કે કોઈ પણ સ્ત્રીને કોઈ પણ રીતનો રાજાનો પ્રસંગ હોય તો એવી સ્ત્રી સાથે સહવાસ કરવો નહીં, એવી સ્ત્રી સાથે સંબંધ બાંધવા નહીં, કારણ કે રાજા વાજાને વૈંદરા, રાજાને ગમી રાણી. એક વખત એક કપલ, પુરુષ સ્ત્રી અને એક દીકરો, ત્રણેય જણાને એમ થયું ગરીબ થઈએ, ખાવા માંડ માંડ મળે છે, જેમ તેમ કરીને માંડ પેટ ભરાય છે, ભગવાનની આરાધના કરીએ, ભગવાન રાજી થાય, ભગવાન દર્શન આપે, ભગવાન આશીર્વાદ આપે, ભગવાન માગવાનું કે ને તો વરદાન માગી લઈએ તો આપણું જીવન ધન્ય બની જાય. ત્રણેય જણા તપ કરે છે, ભગવાન એક દિવસ એમ થાય છે કે આ લોકો બિચારા કેદુના તપ કરે છે, સકામ ભક્તિ કરે છે, નિષ્કામ ભક્તિ. ભક્તિના બે પ્રકાર છે, નિષ્કામ ભક્તિ એને કહેવાય કે માત્ર ભગવાનના સુખ માટે આપણે ભક્તિ કરીએ, સકામ ભક્તિ એને કહેવાય કે આપણા સ્વાર્થ માટે આપણે ભક્તિ કરીએ. કોઈને દીકરો જોઈ, કોઈને ધન જોઈ, કોઈને વાડી જોઈ, કોઈને ખેતર જોઈ, કોઈને ફોર વ્હીલ જોઈ, કોઈને ટુ વ્હીલ જોઈએ, કોઈને સારી પત્ની જોઈ, કોઈને સારો પતિ જોઈએ, સકામ ભક્તિ આપણે કરીએ એને આ વાસનાથી, કોઈ લોભથી ભક્તિ કરીએ અને સકામ ભક્તિ કહેવાય, પણ ભગવાનના સુખ માટે કે મારા આત્માના કલ્યાણ માટે મારે ભક્તિ કરવી છે ને એને નિષ્કામ ભક્તિ કહેવાય. એની અંદર ભગવાન પાસે કાંઈ માગવાનું નહીં, ભગવાન પાસે જઈને માત્ર ભગવાનનું. નવધા ભક્તિના જે પ્રકાર છે એમાંથી કોઈ પણ એક પ્રકાર અથવા નવે નવ પ્રકાર લઈ ભગવાનની શરણાગતિ સ્વીકારી અને જે ભજન કરવું એનું નામ નિષ્કામ ભક્તિ કહેવાય. આ ત્રણ જણા સકામ ભક્તિ કરવા માટે ગયા છે, બ્રહ્માજીની ભક્તિ કરી, બ્રહ્માજી પ્રસન્ન થયા, ત્રણેયને વરદાન માગવાનું કીધું. ત્રણેય જણાએ એવું કીધું, અમારે અત્યારે કાંઈ જરૂર નથી, કારણ કે ભજન કરે ને એટલે એની જરૂરિયાતો ઓછી થઈ જાય, ભજન કરે ને એટલે એની વાસના ઓછી થઈ જાય. ખાવાની વાસના હોય તો એમ થાય કે પેટમાં જરૂરી છે ને એટલું જ ખાવું, પછી રોટલીને શાક હોય કે પછી મગજના ને ઢાળાના ઢેફલા હોય, પણ માપે ખાવું. એટલે ભજન કરે ને એનું ભોજન નિરસ થઈ જાય છે, એને ભોજનમાં બહુ પ્રીતિ નથી રહેતી, પેટનો ખાડો પૂરવા માટે ખાવું પડે એટલે આપણે ખાઈ લઈએ, એવી એની સ્થિતિ થાય છે. આ ત્રણ જણાએ, પતિ પત્ની અને પુત્રે, ત્રણેય ભગવાનનું એવું સરસ મજાનું ભજન કર્યું, એના વિચારો નિર્મળ થાય છે, એની બુદ્ધિ નિર્વાસનિક થાય છે, અને એટલે એમને થાય છે કે આપણે ભગવાન પાસે કાંઈ માગવું નથી, વરદાન બાકી રાખો. કઈ કઈની જેમ એણે ભગવાન પાસે કંઈ માગ્યું નહીં. કઈ કઈ રાણીને દશરથ રાજાએ સ્વર્ગના દેવોની લડાઈની અંદર એવું કીધું કે તને રાણી બે વરદાન માગી લ્યો, કારણ કે દશરથ રાજાના પ્રાણ કઈ કઈ રાણીએ બચાવ્યા હતા યુદ્ધની અંદર. વરદાન બાકી રાખ્યા છે એવી રીતે આ
માત પિતા અને પુત્ર ત્રણેય જણે ભગવાનને કીધું જરૂર પડશે ને ત્યારે માગી લઈશું. પ્રસંગ આગળ વધે છે. એક દિવસ રાજાની સવારી નીકળે છે અને આ બેન છે ને એની રાજા છે ને એની બાજુમાં રાણી બેઠા છે. રાણીએ સરસ મજાના શણગાર 16 શણગાર જેને કહેવાય ને એવા શણગાર સજ્યા છે. રાણી હાર ડોકની અંદર છે, માથે નાનો એવો સોનાનો મુગટ પહેર્યો છે. રાજાની જમણી બાજુ બેસી અને એ શોભે છે. પેલા બેન હતા ને એ રાજાની સવારી જોવા નીકળ્યા અને પેલા ભાઈ મજૂરી કરવા ગયા છે, છોકરો નિશાળે ગયો હશે. આ બેનને હતા ભક્તિભાવ કર્યું છે, પણ જ્યારે આપણી ભક્તિ અધૂરી હોય ત્યારે આપણી સ્થિતિ શું થાય છે એ આ દાખલામાં જોવાનું. જેની ભક્તિ પરિપૂર્ણ થઈ હોય, મીરાની ભક્તિ પરિપૂર્ણ થઈ છે, નરસિંહાની ભક્તિ પરિપૂર્ણ થઈ છે, તુકારામની ભક્તિ પરિપૂર્ણ થઈ છે, જ્ઞાનદેવની ભક્તિ પરિપૂર્ણ થઈ છે, એવી જેની ભક્તિ પરિપૂર્ણ થઈ હોય ને એની સ્થિતિ નિરાળી હોય. નરસિંહને કોઈની પડી નથી. કુંવરબાઈના લગ્ન થયા જ મામૈયું કૃષ્ણ કનૈયો આવીને પૂરી ગયો હો ભાઈ મામેરું, અને એવી રીતે નરસિંહનો દીકરો મરી ગયો ને તોય એને કંઈ દર્દ નથી. પત્ની મરી ગઈ તોય કાંઈ દર્દ નથી. ઉપરથી એમ કે નિરાતે ભગવાનનું ભજન કરશું. તમે ને હું જો આવું થયું હોય ને તો સમજ્યા ને, આશ્વાસન આપી આપીને જગત થાકી જાય ને તોય આપણે આશ્વાસન મળે નહીં, એવા દુઃખી થઈ જઈએ. શા માટે કે આપણી સ્થિતિ નરસિંહ જેવી મીરાબાઈના જેવી નથી. એટલા માટે મીરાબાઈને મેવાડના મહારાણાએ કાઢી મૂકી, ઝેર આપ્યું, મારવા પ્રયત્ન કર્યો અને છતાંય જીવી ગઈ. શંકર ભગવાનને ઝેર પાયું ને સમુદ્ર મંથન વખતે, ભગવાને ઝેર ગળામાં રાખ્યું. આ મીરા તો ઝેરનો કટોરો પી ગઈ છે, છતાં પણ મીરા મરી નહીં. કારણ કે કૃષ્ણ ભગવાનને શંકરને મોકલ્યા કે મીરા આફતમાં છે, જઈને તમે મદદ કરો. શંકર આવીને એ નાગનું ઝેર છે ને શંકર પી ગયા અને મીરાનો વાળ પણ વાંકો નથી થયો. મીરાએ તુલસીદાસને ચિત્રકૂટ ઉપર પર્વત ઉપર પત્ર લખ્યો કે આવા આવા મને દુઃખ આવે છે, તો આવા સંજોગોમાં મારે શું કરવું જોઈએ, મારું માર્ગદર્શન કરો. એવું મીરાબાઈ પત્ર દ્વારા તુલસીદાસને ચિત્રકૂટ ઉપર પૂછે છે. ચિત્રકૂટ ઉપરથી તુલસીદાસ મીરાને પત્રના જવાબમાં લખે છે અને આ જવાબ છે એનું પ્રતિપાદન સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રની અંદર કર્યું છે કે અમારા આશ્રિત હોય, અનુયાયી હોય, પોતાનો દેશનું ગામ હોય, પોતાના ગરાસનું ગામ હોય, પોતાની મિલકત ત્યાં બહુ હોય, પોતાના મકાન હોય, છતાંય પણ જ્યાં સલામતી નથી એવો દેશ છોડી અને જ્યાં સલામતી હોય એવા દેશની અંદર અમારા અનુયાયીઓ જતું રહેવું. તુલસીદાસે મીરાને લખ્યું છે કે આવો જો દ્રોહ કરનારા લોકો હોય ને તો એનો ત્યાગ કરી દેવો. મીરાબાઈએ મેવાડનો ત્યાગ કર્યો છે, જૂનાગઢને આવી અને ભગવાનનું ભજન કરે છે ફૂલ ટાઈમ. આવી સ્થિતિ થાય તો કામ થઈ જાય. પેલા બેન છે, એમના પતિ છે, એમનો દીકરો છે, ત્રણેય બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યા છે, પણ ભક્તિની અંદર સૂક્ષ્મ ખામી રહી ગઈ છે. થોડી ઘણી વાસના હજી અંદર રહી ગઈ છે. એટલા માટે તો એને કીધું કે વરદાન તમે આપો, પણ અમે જરૂર પડશે ને ત્યારે એનો ઉપયોગ કરીશું. પેલા બેનને એમ થયું કે રાણી કેટલી મજા કરે છે, જો મારું રૂપ હોય આ રાણીના જેવું અથવા એથી વિશેષ તો હું પણ રાજાની જમણી બાજુ બેસીને અત્યારે રથયાત્રાની અંદર હોત ને. એણે માગ્યું, ભગવાન બ્રહ્માને યાદ કરી અને ઓલું વરદાન માગ્યું, બાકી છે આપો ને મને રૂપ આપો રાણી કરતાં વધારે, તો એકદમ રૂપ મળી ગયું. આ તો વાર્તા છે, એમ કંઈ રૂપ મળે નહીં, બીજો જન્મ લેવો પડે ને કદાચ રાજકન્યા થઈને આવે ને રૂપ મળે તો વાત જુદી છે, પણ આ તો ઉપદેશાત્મક વાત છે. એટલે આપણે એમાંથી જે તથ્ય હોય, આપણને જે લાગુ પડતું હોય એ લઈ લેવું ને બાકીનું છે ને મૂકી દેવું. ભોજન કરીએ ત્યારે મોઢાથી કરીએ છીએ, જે ખાઈએ એમાંથી મળ બને છે અને મળનો ત્યાગ કરવાનો હોય. પેશાબ બને છે એનો ત્યાગ કરવાનો હોય. ઘણા લોકો એમ કે પેશાબ પીવાનો, ગાંડા થઈ ગયા સાળો, દુનિયામાં પીવાની વસ્તુ ઓછી છે પેશાબ પીવાનો, દુનિયામાં દવાની વસ્તુ દવા ઓછી છે કે જેથી પેશાબ તરીકે પેશાબને તમારે દવા તરીકે પીવાનો. પેશાબ પીતા હોય ને કોઈ દી પેશાબ ન પીવો. ઘણા લોકો મોરારજી દેસાઈ પોતાનો પેશાબ પીતો ને કે હો વર્ષ જીવો, એટલે ભાઈ કદાચ 99 મરી જાય, 98 મરી જાય, 97 મરી જાય, 90 મરી જાય, નુકસાની હું જ. ભગવાન ભજી લેવા એટલે ગમે ત્યારે મરી જઈએ, ભગવાનનું ધામ મળે. પેશાબ પીજે અપવિત્ર થાય, દેહ અપવિત્ર થાય, મનની બુદ્ધિ છે ને બગડે, માટે કોઈએ પોતાનો કે બીજાનો પેશાબ પીવો નહીં. ભગવાને કેવા સરસ મજાના પાણી બનાવ્યા છે, દૂધ બનાવ્યા છે, અમૃત બનાવ્યા છે. એમાં અત્યારે તો ભૌતિક ભારતની અંદર જોવો ને કોકા કોલા, થમ્સ અપ, ફેન્ટા, કોઈ પાર નથી, કોઈ પાર નથી. ઘણા લોકો તો અંદર સોડાની અંદર બસ કલર ભરી દે,
અને 10 રૂપિયા કિંમત, 7 રૂપિયા કિંમત. અત્યારે પાણીની બોટલ 12 રૂપિયાને આવે, વિચાર કરો. બગસરામાં એટલે પ્લાન્ટ કોઈ કે નાખ્યો છે, પૈસાદાર થઈ જાય ભાઈ. આવતું ને કળિયુગની અંદર પાણીના પૈસા. આ કળિયુગ આવી ગયો છે, હવે રાહ નહીં જોતા, હજી આવવાનો આવી ગયો. તરવું હોય તો તરવા મળજો, નહીતર ગાડી ઉપડી જાય, સમજ્યા ને. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે, એની જેવી વાત છે. એટલા માટે આ ગંગારૂપી જ્ઞાન, ગંગારૂપી કથા આપણા કુકાઓને આંગણે આવી છે, માજનવાડીની અંદર આવી છે. કુંદડિયા પરિવારે આનું આયોજન કર્યું છે, અમારા મોટા બેન એના નિમિત્ત છે. અને ભગવાનનું ભજન આપણે બધાએ કરી લેવું, તો આમાંથી તરાઈ જશે, નહીતર બુડતા વાર નહીં લાગે. શ્રીનાથજી ભગવાન, એક હાથ ડાબો હાથ, ડાબી આંગળી ઊંચી છે, જમણો હાથ કેડ ઉપર છે. ભગવાન કહે છે કે આ દરિયાના, સંસાર સાગરના પાણી છે ને, કડી સમાણા ઊંડા છે, એની અંદર કોઈ બુડી નહીં જાય. એટલા માટે જેને ભગવાન કે તરવું હોય ને, હેલા આવો. ભગવાન રૂપી જ્ઞાન ગંગાની અંદર ડૂબકી મારી પવિત્ર થઈ શ્રી કૃષ્ણ શરણમનો મંત્ર લઈ અને તમારા જીવનને ધન્ય બનાવી દો. તમારે મારે આપણા જીવનને ધન્ય બનાવવું છે. મૃત્યુ થાય એ પહેલાં આપણે ભગવાનના દર્શન કરી લેવા છે. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે, સુત પુરાણી સૌનકાદિક ઋષિઓને કથા સંભળાવે છે, આદિ નારાયણ બ્રહ્માજીને કથા સંભળાવે છે. નારાયણ નારદજી ભગવાન વ્યાસજીને કહે છે, વ્યાસજી ભગવાને આ કથાનું સંકલન કર્યું છે. 12 સ્કંધ 335 અધ્યાય અને 18,000 સંસ્કૃતની અંદર શ્લોક એવું આ ભાગવત, એનું અત્યારે આપણે રસપાન કરી રહ્યા છીએ. ભાગવતમાં આવે છે કે બ્રાહ્મણ કથાકાર હોવો જોઈએ. હું બ્રાહ્મણ નથી, કથાકાર બ્રાહ્મણ હોવો જોઈએ. પણ આ ભાગવત જ્યારે 5,000+ વર્ષો પહેલાં લખાડ્યું છે ને, ત્યારે આ લખાયું છે. જ્યારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર આવા 4 વર્ણની વ્યવસ્થા આદિનારાયણે કરેલી અને એ વ્યવસ્થા જ્યારે જળવાતી હતી ને, ત્યારે એની અંદર લખેલું કે બ્રાહ્મણ હોય કથા કરી શકે. બ્રાહ્મણ જો તમાકુ ખાતો હોય, બ્રાહ્મણ જો બીડ પીતો હોય, બ્રાહ્મણ જો ગુટકા ખાતો હોય, બ્રાહ્મણ જો વ્યભિચાર કરતો હોય, બ્રાહ્મણ જો ઓમલેટ ખાતો હોય, બ્રાહ્મણ જો મીઠ ખાતો હોય, તો બ્રાહ્મણને આ કથા કરવાનો અધિકાર નથી. હું બ્રાહ્મણ નથી, પણ નિર્વ્યસ્ત થવા પ્રયત્ન કરું છું. માંસ મજી ખાતો નથી, વ્યભિચાર કર્યો નથી, એટલા માટે અને બ્રહ્મસંબંધ લીધું છે. મુંબઈના મોટું મોટી હવેલી, એના બાવા હરિરાયજી મહારાજ, એનો જન્મ તારીખ 800 સુદ 7, એની પાસે મેં બ્રહ્મસંબંધ લીધું છે. અને ગામની અંદર જે વડીલો પ્રેમજી બાબા દુધાયતને બધા કહેવાતા ને, એની એની મેળી ઉપર ભગવત વાર્તા થતી. હું નાનો હતો એ વખતથી આ ભગવત વાર્તા મેં સાંભળેલી છે. એ બેઠકની અંદર ઠાકોરજીને પોંકનો ભોગ ધરવામાં આવતો, ઘઉંનો પોંક થાય તો ઘઉંનો ભોગ ધરવામાં આવતો, બાજરાનો પોંક, માંડવીના ઓળા અને એનો ઉત્સાહ ઉત્સવ થતા અને એની અંદર કીર્તન ભક્તિ થતી. આ કીર્તન ભક્તિની અંદર જ્યારે હું નાનો હતો ને ત્યારે હું બેઠેલો છું. ત્યારથી ભગવાન શ્રીહરિની કૃપાથી શ્રીહરિના ગુણગાન ગાવાના જે સુષુપ્તની અંદર જે વિચારો પડેલા હોય ને, એને અત્યારે આટલી ઉંમરે આ ગાવાનો મને લાભ મળ્યો છે. તમે બધા સામે બેસીને સાંભળો છો, મને ઉત્સાહિત કરો છો, એટલે સમૂહની અંદર આપણે શ્રીહરિનું ભજન કરી તમારું ને મારું ધ્યેય એક હોવું જોઈએ કે આપણું અત્યંતિક કલ્યાણ કેમ થાય એ કોશિશ કરવાની છે. જીવાત્માનું કૈવલ્ય મુક્તિ કેમ થાય, ભગવાન શ્રીહરિના ચરણની અંદર આપણા આત્માનો વાસ કેમ થાય, ગોલોકની અંદર વાસ કેમ થાય, વૈકુંઠની અંદર આપણો વાસ કેમ થાય, જે તે ભગવાનના ઉપાસક હોઈએ ને એ દેવના ધામની અંદર તમારો ને મારો વાસ કેમ થાય, એ આપણું કોમન લક્ષ્ય છે. એ કોમન લક્ષ્યને લીધે જેમ ફૂલ અલગ અલગ હોય પણ ફૂલની અંદર દોરો પરોવવામાં આવે, ફૂલમાંથી હાર બને છે, એને એ હાર આપણે જ્ઞાન ગંગારૂપી જે ભગવાનની વાકમય વાણી ભાગવત છે ને, એને આપણે ચડાવીએ છીએ. પ્રસાદીનો બન્યા પછી આપણે ભક્તોને એ હાર કંઠની અંદર નાખીએ છીએ. આવું જે તમે અને હું, આની અંદર જે દોરારૂપી શ્રીનાથજી છે, દોરારૂપી સહજાનંદ છે, દોરારૂપી શંકર છે, દોરારૂપી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે, એ દોરાના માધ્યમ થકી તમે અને હું બધા એક છીએ. આપણા વિચારો એક છે, આપણું ધ્યેય એક છે. કોલેસ્ટ્રોલ અંદર જામી જાય, બહુ ચરબી જામી જાય ને તો હાંકળી નળી થઈ જાય. એટલે જગતમાં કહે ખોરાક કરો, ખોરાક કરો, માપ રાખીને ખોરાક કરજો, વિવેક રાખીને ખોરાક કરજો, સમજે ને. ખોરાક એટલે બસ ઘી, ઘી અને દૂધ એટલે આપણો ખોરાક. પણ ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય, એમાં ભેંસની ચરબી આવે. આજ સવારે હું ભાખરીને દહીં ખાવા બેઠો ને, અમારા ભાભીએ દહીં મેળવ્યું તો ઉપર આમ તર થઈ જાય. ભેંસનું દૂધ હોય ને ઉપર તર થઈ જાય.
હવે ઝાપટી ઝાપટીને ખાધી હોય ભલામણા, પછી આપણે કહે કે હા બીપી વધી ગયું, કોલેસ્ટ્રોલ વધી ગયું, ડાયાબિટીસ 440 પૂગી ગયું, ક્યાં ગયા નાનજીભાઈ? હા એલા ભલામણા, નાનજીભાઈ ખોરાક ખાવ ઓછો કરી નાખ્યો છે, એ કે બે રોટલી ખાવ. હા એટલે ભોજનમાં વિવેક રાખવાનો. અકૃતજીની વાત આપણે આગળ ચલાવીએ, અકૃતજીને ના છૂટકે જવું પડે છે, પણ એક અકૃતજી છે ને અત્યારે ભગવાનના એવા એકાંતિક ભક્ત બની ગયા છે, એને કનૈયો કનૈયો કનૈયો, એને એમ થાય છે કે ન છૂટકે જવું પડે છે, આ કાર્ય મારે ન કરવાનું હોત ને તો સારું હતું, પણ હવે કરવાનું જ છે. ત્યારે અકૃતજી કે કનૈયાના ગુણ મને ગાવા દે, કોઈ તમારી તમારી ઉપર કોઈ જવાબદારી આવી જ પડે ને, ત્યારે પછી જવાબદારીને હસ્તે મૂકે નિભાવવાની. કોઈને આપણે એમ કીધું કે તમારે ઓલે ડેલે વ્યવસ્થા કરવાની છે ને અહીંયા નહીં, એટલે ઓલો કે કથા બધાને સાંભળે છે, મારે કથા સાંભળવી, અહીં મને હું કામ રાખ્યો, ઘણા એવું કહે. પણ વ્યવસ્થા છે ને, વ્યવસ્થાની અંદર જે કાર્ય સોંપવામાં આવે એ કાર્ય તમે ખંતથી કરો, એટલે ઠાકોરજી જ્યાં હોય ત્યાંથી આપણા ઉપર રાજી થાય. અકરોજી કનૈયાના વિચાર કરે છે, કનૈયાની વિચાર કરે છે કે હું ત્યાં જઈશ, કનૈયો મને મળશે, કનૈયો મને કાકા કહેશે, મારે જઈને તરત દંડવત સાક્ષાત દંડવત પરિણામ કરવા છે. સાષ્ટાક દંડવત પ્રણામ કરીએ ને એટલે આપણું શરીર 8 જગ્યાએ પૃથ્વીને અડે, 8 જગ્યાએ આપણું શરીર પૃથ્વીને અડે. ભગવાનની પટરાણીઓ 8, પ્રકૃતિના પ્રકાર 8, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ મન બુદ્ધિ અને અહંકાર, 5 વત્તા 8 એટલે 5 વત્તા 3 એટલે 8. એટલે પ્રકૃતિના પ્રકાર 8, કૃષ્ણની પટરાણીઓ 8, અને દંડવત સાક્ષાત દંડવત પ્રણામ કરો ને એની અંદર આપણું શરીર 8 આપણા શરીરના અંગો પૃથ્વીને અડે, પૃથ્વી માતાને અડકે. માતા છે એ પવિત્ર છે, પૃથ્વી છે એ પવિત્ર છે, એટલા માટે આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવામાં આવે છે. આપણે વૈષ્ણવ ભાઈઓમાં ઓછા હોય, સ્વામિનારાયણની અંદર જઈને લાંબા લ સમજે ને, જાણતા અજાણતા 8 વખત આપણું શરીર પૃથ્વીને અડે, ભગવાનનું સ્મરણ થાય, દંડવત કરતી વખતે ભગવાનનું નામ લેતું. ઘણા લોકો દંડવત કરતા જાય ને બાજુવાળે વાતો કરતા જાય કે વાળીએ ગયો તો ને આવ્યો એટલે મોડું થઈ ગયું, દંડવત વળી ઊભો થાય. અરે વાતો પછી કરજો, ભલા માણસ તમે દંડવત કરો છો, ઠાકોરજીનું નામ લ્યો. મેં અગાઉ કીધું હતું ને હવેલી ગયા ને પૂછે કેટલા, 200 જણા નામ આપી ગયા, 2 મિનિટમાં દર્શન બંધ થઈ ગયા, 200 જણા નામ યાદ રાખ્યા. ઠાકોરજીના દર્શન કર્યા કે માણસોને મોઢા જોયા, હું મંદિરમાં નીકળ્યા પછી સહજાનંદ સ્વામી એમ કહે છે કે તમે રીતે તમે વર્તો, જેમ કરવું એમ, બે માણા હોત જેમ વર્તવું એમ, ભાઈ ભાભી હોય તો જેમ વર્તવું એમ, બેન ભાઈ હોય જેમ વર્તવું એમ, મંદિરમાં નીકળે બહાર મંદિરની અંદર હોવ ત્યારે મર્યાદા રાખો. જો એટલા માટે અહીંયા ભાઈઓ અને બહેનોની સભા છે ને અલગ કરવામાં આવી, જેથી મર્યાદા રહીએ, સમાજ વ્યવસ્થા જે છે ને એ પ્રમાણે બરાબર જળવાઈ રહીએ ને, એટલા માટે વ્યવસ્થા જરૂરી છે. બહેનો અને ભાઈઓની સભા અલગ રહીએ એ જરૂરી છે, તો ભજન થાય. પાર્ટીમાં ગયા હોય ને પાંચ પાંચ બેનો વાંધો નહીં સમજ્યા ને, પણ ભગવાનના ભજનમાં ભગવાનના મંદિરમાં મર્યાદા રાખવી, ભાઈઓને ભાઈઓની સભા બેઠક અલગ અલગ રાખવી. અકરોજી કૃષ્ણ ભગવાનના વિચાર કરે છે કે કાનોડો ગૌશાળામાં હશે, હું સીધો ત્યાં જઈશ, એકદમ દંડવત કરીશ, કનિયો મને કાકા કહીને બોલાવે નહીં ત્યાં સુધી ઊભો નહીં થાવ, કનિયો મને બાવડું ઝાલીને ઊંચો કરે ને ભેટી પડે ત્યાં સુધી મારે કનિયો કનિયો કર્યા કરવું છે. આવા બધા વિચાર કરે છે સવારની અંદર. જો અત્યારે ગઈકાલે જે ગિરિરાજ ઉત્સવ થયો, 56 ભોગ ઠાકોરજીને ધરવામાં આવ્યા ને, એની પ્રસાદીનો લાભ આપણને અત્યારે મળી રહ્યો છે. બધા ભાવથી પ્રસાદી ખાજો અને ભગવાનને યાદ કરજો. ભગવાન તમારી અને મારી બુદ્ધિને નિર્મળ કરે અને આ પ્રસાદથી આપણને ભક્તિના માર્ગની અંદર આગળ વધવા માટેનું માર્ગદર્શન મળે, એટલા માટે ભાવથી ગિરિરાજજીનો પ્રસાદ ખાજો. આ ખરેખર 56 ભોગ એટલે 56 આઈટમ હતી, ઓર્ડર આપીને 56 આઈટમો લેવર આવી છે અને એનો આ ભોગ છે. અકરૂરજી જાય છે, સવારની અંદર નીકળે છે, મથુરા અને ગોકુળની અંદર ડિસ્ટન્ટ અંતર બહુ નથી, પણ અકરૂરજી સવારમાં નીકળ્યા છે. ભગવાનના વિચારોમાં રથ ધીમો ધીમો હાલે છે. સાંજે પહોંચ્યા નંદ બાબાના આંગણાની અંદર, રથ આવે છે. બધાને એમ થાય છે કે સોનાનો રથ, કંસ મહારાજનો રથ આવ્યો શા માટે? નંદ બાબા મોટા છે, ગામની અંદર આગેવાન છે, એને ત્યાં મોટા માણસો મહેમાન થાય એ સ્વાભાવિક છે, હકીકત છે. એને ત્યાં કંસનો સોનાનો રથ આવ્યો છે, બધી ગોપીઓ મળે છે. યશોદામાં અને નંદ બાબા
અકરૂરજીને પૂછે છે. શિષ્ટાચાર એવો હોય છે, કોઈ મહેમાન આવે, આવો આવો પધારો પધારો, હાથ પગ ધોવરાવીએ, ટાણું હોય તો રસોઈ તૈયાર કરી અને જમાડીએ, અને પછી હુવાણથી બેઠક કરવામાં આવે ને બધા બેસવામાં આવે, પછી એમ પૂછવામાં આવે કેમ આ બાજુ નીકળવાનું કંઈ પ્રયોજન આ તે, એવી શિષ્ટાચારની ભાષામાં વિવેકથી પૂછવામાં આવે. નંદ બાબા અકરૂરજીને પૂછે છે કે તમારું આગમનનું પ્રયોજન શું છે? શાસ્ત્રની ભાષા જ અકરૂરજી કહે છે કે મથુરાના રાજા કંસ મહારાજ ધનુર્યજ્ઞ કરે છે અને એમાં આવવા માટેનું આમંત્રણ તમને કનિયાને ને બળરામને આપેલ છે, એટલા માટે કંસ રાજાએ મને રૂબરૂ મોકલ્યો છે આ કંકોત્રી લઈને. કંકોત્રી આપે છે, નંદ બાબા કંકોત્રી વાંચે છે અને કહે છે કે બહુ સારી વાત છે, અમે આવતીકાલે આવીશું. અને યશોદામાને ખબર પડે છે, યશોદામાએ કોઈ દિવસ કનિયાનો વિયોગ કર્યો નથી, સવારથી સાંજ સુધીના વિયોગ સિવાય કનિયાનો વિયોગ યશોદામાને કોઈ દિવસ થયો નથી. 11 વર્ષ અને 51 દિવસ પૂરા થવા આવ્યા ત્યાં સુધી યશોદામાં નંદ બાબાને કહે છે કે તમે સોનાનો રથ જોઈ અને ભૂલા પડી જતા ને કંસ છે ને એ પાપી છે, એણે દેવકીના 8 સંતાનોને મારી નાખ્યા છે અથવા મારી નાખવા માટે પ્રયત્ન કર્યો છે, તમે એનો વિશ્વાસ કરતા નહીં, સોનાનો રથ જોઈને ભૂલાવવામાં પડી જતા નહીં. નંદ બાબા કહે છે કે ના ના, એવી વાત નથી, કનૈયો હવે મોટો થયો છે, મારે એને ગોકુળ અને વૃંદાવનનો રાજા બનાવવાનો છે, એટલે કંસ મહારાજ સાથે એની ઓળખાણ થાય ને એ મહત્વનું છે, એટલે હું કનૈયો અને બલરામ અમે મથુરા જઈશું. યશોદામાં કનૈયાને કહે છે કે બેટા તું જા છો પણ જલ્દી પાછો આવજે. કનૈયો કહે છે માં હું પાછો આવીશ, ભાવનાના વેગની અંદર યશોદામાં ક્યારે પાછો આવીશ એ પૂછવાનું ભૂલી જાય છે, માત્ર પાછો આવીશ એવું શબ્દ સાંભળે છે. યશોદામાં રડી પડે છે, કનૈયાને એકદમ ભેટી પડે છે. ગોપીઓને ખબર પડે છે કે કનૈયો મથુરા જાય છે, એટલે ગોપીઓ પણ આવે છે. ગોપીઓ પણ કનૈયાને કહે છે કનૈયા તું અમને પ્રેમનું પ્રેમરસનું પાન કરાવી અને અમને એકલા છોડી અને તું જતો રહીશ. કનૈયા તારા દર્શન, મારે તારા દર્શન કરવાનો નિયમ છે. બીજી એક સખી કહે છે કે કનૈયા મને હવે હેલ કોણ ચડાવશે. ત્રીજી સખી કહે છે કનૈયા હું સવારમાં માખણ ઉતારું ને, પહેલું માખણ હું દરરોજ તને ખવડાવું છું, હવે હું ખવડાવવા માટે ક્યાં આવીશ. આવી આવી ગોપીઓ વાતો કરે છે અને કનૈયાને મથુરા નહીં જવા માટે વિનંતી કરે છે. પણ આ તો દ્વારકાનો નાથ છે, આ તો રણછોડ રાય છે, આ તો મથુરા નરેશ છે, આ તો જશોદાનો જાયો છે, આ તો નંદનો દુલારો છે. હવે આવો જે કનૈયો છે ને, એને વ્રજના બાળકોને, વ્રજના ગોપીઓને, વ્રજની ગાયોને લાડ લડાવવા માટે એનો જન્મ થયો છે. પણ એ માત્ર 11 વર્ષ અને 52 દિવસ સુધી, 11 વર્ષ અને 53માં દિવસે કૃષ્ણ ભગવાનના પગ મથુરાની બજારોની અંદર છે. એક અથવા બીજી રીતે કનૈયો જવા માટે લોકોને સમજાવે છે, માત પિતાને સમજાવે છે, ગોપીઓને સમજાવે છે. એવાની અંદર ગોપીઓના સમૂહની અંદર વચ્ચે રાધિકાજી છે, એનું નવસુંદરીના જેવું રૂપ છે, એના શરીર ઉપર ત્યારે ગમગીની છે. જ્યારથી એણે સાંભળ્યું છે કે કૃષ્ણ હવે છોડીને જવાનો છે ને, ત્યારે રાધિકાજીના ભૂખ અને તરસ બધું બંધ થઈ ગયું છે, મુખ પર ગ્લાની છે. કૃષ્ણ ભગવાન રાધિકા પાસે આવી અને રાધિકાની માથે હાથ મૂકી અને કૃષ્ણ કહે છે કે રાધા તું અને હું બંને એક છીએ, ભક્તોના આનંદ માટે આપણે અલગ અલગ થયા છીએ, પણ આજથી મારી જે વાંસળી છે રાધા હું તને આપું છું અને આજ પછી હું વાંસળી નહીં વગાડું, હવે પછી હું શંખ વગાડીશ. એટલે કૃષ્ણ ભગવાને 11 વર્ષ અને 52 દિવસ સુધી વાંસળી વગાડી, ત્યાર પછી ભગવાને વાંસળી કોઈ દિવસ વગાડી નથી. રાધિકાજીને વાંસળી આપી અને કૃષ્ણ ભગવાન બાળ કાનોડો રાધિકાજીને કહે છે કે જ્યારે જ્યારે તમને દુઃખ પડે ત્યારે આ વાંસળી વગાડજો, હું હાજર થઈશ. યમુનાજીને ભલામણ કરી કે આ જે રાધિકાજી છે ને, એને જો મારો વિરહ થાય અને મારું સંભાળણું એને યાદ આવે તો તરત એને આશ્વાસન આપજો. એટલે જ્યારે જ્યારે રાધિકાજીને કૃષ્ણનો વિયોગ અસહ્ય થાય ને, દોડતા યમુનાજીની અંદર ધૂપકો મારે, પલળી બહાર નીકળી યમુનાજીને કાંઠે બેસે, યમુના મહારાણીને આશ્વાસન આપે અને સામે કિનારે દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાન પોતાના પગ સમુદ્રની અંદર, ગોમતી નદીની અંદર બોળી અને ઉભારીએ અને કૃષ્ણના પગમાંથી કેબલ નીકળે, એ કેબલ રાધિકાજીના પગની અંદર યમુનાજીના પ્રવાહની અંદર મળે અને બંને પતિ પત્ની એ રીતે વાતો કરે. કૃષ્ણ ભગવાન અને રાધિકાજી એ જાહેરમાં ક્યાંય પરિણ્યા નથી, પણ એનું નારદજીએ એનું ગાંધર્વ લગ્ન કરાવ્યું છે, નારદજીએ એનું ગાંધર્વ લગ્ન કરાવ્યું છે. એટલે રાધા અને કૃષ્ણ પતિ અને પત્ની છે. ગોલોકની અંદર પણ રાધા રાધેશ્વરી,
કાયમ માટે સદાય માટે ભગવાનના દાબા પડખાની અંદર બિરાજેલા છે. સ્વામિનારાયણની શિક્ષા પત્રીની અંદર પણ પેલો શ્લોક છે ને, એને વામે યશ્ય રાધા સીતા એવું કહેવામાં આવે છે. તારા જેના ડાબા પડખાની વિશે રાધિકાજી રહ્યા છે, જેના હૃદયની અંદર લક્ષ્મીજી છે, અને વનને વિશે વિહાર કરનારા એવા શિષ્યો વૃંદાવનોની અંદર ગોપ અને ગોપીઓ છે, એવા કૃષ્ણ ભગવાનને હું પ્રાર્થના કરું છું, મંગલાચરણ કરું છું એવું કહેવામાં આવે છે. જામનગરથી રમેશભાઈના સાઢુભાઈ, અમારા મામાના દીકરાના દીકરા અહીંયા ધનસુખભાઈ આવ્યા છે, અને ભવિષ્યના એક કથા કરવાવાળા છો, એટલે આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બરાબર. પોતે બહુ મોટા કોન્ટ્રાક્ટર છે, 50 કરોડના કામ છે એની પાસે અત્યારે, બિગ કોન્ટ્રાક્ટર. અહીં જામનગરમાં રિલાયન્સના કામ પોતે જ બધા કરે છે, પોતે સિવિલ એન્જિનિયર છે. એમના બધા ભાઈઓને અત્યારે પોતે જામનગરની અંદર સ્થિત કર્યા છે, પોલિટિકલ કોન્ટેક્ટ સારા છે. પેલા ભાઈ વલ્લભભાઈ કથિરિયાને વગેરે બધા ભાઈઓ સાથે એમને પર્સનલ ઓળખાણ છે. રાણસિકી ગામ મૂળ વતન, ઓરિજિનલ વતન દિલ્હી. અમારા મામા રણસિકી રહેવા ગયા, પછી ભાઈના બાપુજી છે અમારા મામાના દીકરા છે કે નહીં જહમતભાઈની, કે જતા રહ્યા? હા, જહમતભાઈ જાય બેઠા, એ એમના બાપુજી ધનસુખભાઈના. શું એમને આવકારતા આનંદ થાય છે. અને રમેશભાઈના સાઢુભાઈ થાય, રમેશભાઈની સાત સાઢુભાઈ ને, એમાં તમે નાના, આ ધનસુખભાઈ સૌથી નાના. શું આનંદ થયો તમે આવ્યા હતા. અખરૂટજી છે, કૃષ્ણ ભગવાનને લેવા જાય છે, ભગવાન રાધિકાજીને મળે છે, વિરજા યમુનાજી છે અને ભલામણ કરે છે કે તમે આ રાધાને સાચવજો. અને રાધાજીને કૃષ્ણ કહે છે કે રાધા, મારા પ્રાણ હું તમને સોંપીને જાઉં છું, મારા પ્રાણના રક્ષણ માટે તમારા પ્રાણને સાચવજો. સમજો શબ્દોની મારા મારી શાસ્ત્રની ભાષા. રાધિકાજીને ભગવાન ભલામણ કરે છે. રાધિકાજીને કૃષ્ણ કહે છે કે રાધા, મારા પ્રાણ હું તમને સોંપીને જાઉં છું, મારા પ્રાણના રક્ષણ માટે તમારા પ્રાણને સાચવીને રાખજો. કારણ કે જેને આપણે થાપણી આપી હોય એ જો દેવાળું ફૂકી નાખે તો આપણી થાપણી તો જાય ને. એટલા માટે ઠાકોરજી કહે છે કે મારા પ્રાણ તમને આપું છું, પણ મારા પ્રાણને સાચવવા માટે તમારા પ્રાણને સાચવીને રાખજો. અને આશ્વાસન આપી ભગવાન રથની અંદર બેસી અને અક્રૂરજીને કહે છે, કાકા રથ જલ્દી ચલાવો, વાહે ગોપીઓ દોડે છે, કનૈયા ઊભો રે, કનૈયા ઊભો રે, અમને એકવાર દર્શન દેતો જા. આવી રીતે કનૈયો કહે છે કે ગોપીઓ છે ને, કેટલી ગોપીઓ તો રથની આડી હોઈ જાય છે. ભગવાન રથમાંથી નીચે ઉતર્યા, ગોપીઓ પાસે જઈને કહે છે કે ઘેલી ગોપી, મથુરાની અંદર હું જાઉં છું, એ તો મારું જે રાજસ કામ છે ને એ તો ગૌણ છે, મારો જન્મ તમને બધાને આનંદ કરાવવા માટે વ્રજ અને ગોકુળની અંદર મેં લીલા કરી છે ને, એ લીલાની અંદર હું કાયમ માટે અહીં જ રહીશ. બે રૂપે, એક રૂપે હું ગોકુળ અને વૃંદાવનની અંદર છું, બીજે રૂપે હું મથુરાધીશ બનવા જવાનો છું. એટલે ગોપી, મારે જવાની જરૂર છે. પ્રિયતમ એને કહેવાય કે જે ત્યાગ કરે, સ્વાર્થી એને કહેવાય કે જે પ્રેમની અંદર માગણી કરે, પ્રેમની અંદર માગે એ સ્વાર્થી કહેવાય, એ સકામ ભક્તિ કહેવાય. પ્રેમની અંદર ત્યાગ કરે ને એ સાચો પ્રેમ છે. રોમિયો અને જુલિયટનો જે પ્રેમ હતો ને એની અંદર બે જણા મરી ગયા, પ્રેમ હતો બંને મરી ગયા. આપણા ગામમાં બે જણા પ્રેમી થઈ ગયા હતા, માફ કરજો જે લાગુ પડે એ, પણ છોકરો ને છોકરીએ નક્કી કર્યો કે આપણે ઝેરની દવા પીને હુઈ જાવું, સવારે બેની નનામી એક હારે, કુકામાં પટેલનું શમશાન એક જ છે, બે ને હારે. પેલા ભાઈ તો પીને હુઈ ગયા, ટેલી રહ્યા હવાર થયું તો, રામ બોલો ભાઈ રામ. અને ઓલી બેનને ભગવાન જાણે વળી ઓલા જોઈ ગયા છે, પછી ઓકાયું હોય કે દવાખાને લઈ જેમ કર્યું હોય, પણ એ બેન બચી ગયા. જીવન અને મરણ છે ને ભગવાનના હાથમાં જ, કોઈએ આપઘાત કરવાનો વિચાર કરવો નહીં, પ્રેમલા પ્રેમલીનું નાટક કરવું નહીં, એ કરવા જેવું નથી. શ્રીજી મહારાજે સૌના ભાગ્યની અંદર લખ્યું છે કોના હાથ પીળા ક્યારે અને કોની સાથે થવાના છે, કોની હાથે જોડાવાના છે. એટલા માટે વિહવળતા કરવી નહીં. અને માતા સીતા પણ બહેનોને એ શીખવી ગઈ છે. બગીચાની અંદર માતા સીતા સવારની અંદર પાર્વતીજીના દર્શન કરવા માટે આવ્યા છે. વિશ્વામિત્ર ઋષિ એ વાટિકાની અંદર રાતવાસો કર્યો છે. રામ અને લક્ષ્મણ સવારની અંદર વિશ્વામિત્ર કહે છે કે તમે વાટિકાની અંદરથી ફૂલ લઈ આવો, મારી ભગવાનને ધરવા છે. રામ અને લક્ષ્મણ ફૂલ વીણવા માટે જાય છે. ફૂલને વીણવા હોય ને પગે લાગીને ભગવાનને વીણવા,
ફૂલને જય શ્રી કૃષ્ણ કહીને ફૂલને તોડવા, એમને ફૂલ તોડીએ ને તો દોષ લાગે. ફૂલ છે એ વૈષ્ણવનું રૂપ છે, અને વૈષ્ણવો છે એ જ ઠાકોરજી પાસે રહી શકે. વિષ્ણુના અવતારોનું ભજન કરે એનું નામ વિષ્ણવ, અને વિષ્ણુ પાસે ભગવાન પાસે વૈષ્ણવ હોય એ જઈ શકે. ફૂલ છે એ ભગવાનના પગમાં ધરાય છે, ભાગવતજીની ઉપર ચડ્યા છે, ફૂલ છે એ વૈષ્ણવો છે ને, એટલા માટે ભગવાનના વાક્મય સ્વરૂપની પાસે આવી શકે છે. એટલે ફૂલનો કોઈ દિવસ અનાદર કરવો નહીં, ફૂલનો પગ નીચે કચરાવા દેવા નહીં. એક વખત દુર્વાસા ઋષિ ઇન્દ્ર પાસે ગયા, ઇન્દ્ર હાથી ઉપર, ઐરાવત હાથી ઉપર બેસીને સવારી કરે છે. દુર્વાસા ઋષિને એમ થયું અને આશીર્વાદ આપ્યો, તે હાર આપ્યો. હાર આપ્યો તો દુર્વાસા ઇન્દ્ર તો એકદમ સંપત્તિના વલામાં એવો છે, તે હારને હાથી ઉપર ફેંકી દીધો. હાથીએ હુંઢમાં લઈને જમીન ઉપર ફેંકી દીધો. જમીન ઉપર પડ્યો તો હાથીએ માથે પગ દઈને કચરી રાખ્યો. દુર્વાસા કે ભગવાનની પ્રસાદીનો આ ઉપયોગ? ઇન્દ્રને કે દરિદ્ર થઈ જાય, ઇન્દ્ર એકદમ દરિદ્ર થઈ ગયો. ફૂલને અનાદર કરવો નહીં, ફૂલનો કોઈ દિવસ અનાદર કરવો નહીં. અક્રૂરજીની વાત છે, કનિયો રાધિકાજીને મનાવે છે, રાધિકાજીને આશ્વાસન આપે છે. કનિયો રથમાં બેસી ગોપીને કહે છે કે બાવરી ગોસી મને જવાનો રસ્તો આપ. ગોપી ખસી જાય છે. કનૈયા તારી ઈચ્છા એવી હોય તો અમે તને રોકી શકતા નથી. પ્રેમની અંદર ત્યાગ, પ્રેમની અંદર વિયોગ. વિયોગ એટલે વિવતા યોગ, વિશિષ્ટ યોગ. જે યોગની અંદરથી જેની સ્મૃતિ તમને કાયમ માટે થાય એને વિયોગ કહેવાય. જેને વિયોગની અંદર સામા માણસને સંભાળીએ, પતિ પત્નીને સંભાળે, મિત્ર મિત્રને સંભાળે, બાપ દીકરાને સંભાળે, દીકરી માને સંભાળે, એને વિયોગ કહેવાય. દીકરી સાસરે હોય ને, માવતરને યાદ કરે, બાને યાદ કરે, બાપુજીને યાદ કરે, ભાઈઓને નાના ભૂલકાઓને યાદ કરે, એને વિયોગ કહેવાય. વિશિષ્ટ યોગ. તમને મિલન નથી એટલે તમે દરરોજ યાદ કરો, એને વિશિષ્ટ યોગ કહેવાય. કૃષ્ણ ભગવાન આજે ગોકુળ છોડીને મથુરામાં એટલા માટે જાય છે કે ગોપીઓનું જે કંઈ ભજન બાકી છે ને વિશેષ ભજન કરે અને ભગવાનની ભક્તિ કરી લે. આપણને મનુષ્યનો દેહ મળ્યો છે, 50-50% પુણ્ય પાપ થયા ત્યારે મળ્યો છે. આપણે તો પુણ્ય 100% કરી લેવું છે, એ 100% પુણ્ય ભગવાનના ચરણારવિંદની અંદર મૂકી દેવું છે, સમર્પિત કરી દેવું છે. શરણાગતિ સ્વીકારવાની છે. આવી શરણાગતિ સ્વીકારવાથી આપણા જીવનું શ્રેય થાય છે, આત્માનું કલ્યાણ થાય છે, રથ આગળ ચાલે છે. ગોકુળ અને મથુરાની ધરતી પૂરી થાય છે, ગોકુળ અને વૃંદાવનની ધરતી પૂરી થાય છે, મથુરાની ધરતીની અંદર રથ આવે છે, એક બગીચો આવે છે. નંદબાબા કહે છે અમે ગોવાળિયા છીએ, બગીચાની અંદર ઉતારો કરીએ. ગામની અંદર અમારે ઉતારો જોઈતો નથી. સરસ મજાના એર કન્ડિશન 5-star હોટલના જેવા રૂમ બનાવ્યા છે કંસની રાજધાનીમાં, પણ નંદબાબા કહે છે અમને એ ત્યાં ઊંઘ ન આવે. એર કન્ડિશનમાં અમને ઊંઘ ન આવે એટલા માટે અમારે તો વાટિકામાં, બરોબર વાટિકામાં ઉતારો કરે છે. કૃષ્ણના મિત્રો એની સાથે આવ્યા છે. કનૈયા તું અમને મથુરા નહીં દેખાડે, એટલે બાળ મિત્રો અને કનિયો નંદબાબા પાસે જઈને પૂછે છે કે બાબા અમારે મથુરા જોવા જવાય. નંદબાબા કહે છે કે બેટા જાઓ, પણ તોફાન કરતા નહીં, આ આપણું ગોકળિયું ગામ નથી, આ તો કંસ રાજાની નગરી છે, તોફાન નહીં કરતા. કનિયો કહે છે કે બાબા અમે ગામડાના ગોવાળ છીએ ને, એટલે બધા અમને ખીજવે, અને અમને જો કોઈ ખીજવશે, મારા મિત્રને કોઈ ખીજવશે ને તો અમે મારશું, નહીંતર હવે સાનુમાન આવતા રહે. કનિયો અને બળરામ આગળ ચાલે છે, શેરીઓની અંદર જાય છે, ઝરૂખાની અંદર, મથુરા નગરીના ઝરૂખાની અંદર ઠેર ઠેર બહેનો અને ભાઈઓ, બાળકો અને બાળાઓ કૃષ્ણ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરે છે. જેના ભાગ્ય ઉદય થયા છે, જેની ભક્તિ પરિપૂર્ણ થઈ છે, એને જ કૃષ્ણના દર્શન થાય છે. બીજા કેટલાય તો ઊંઘતા રહ્યા, બીજા કેટલાય વાસણ ઉટકતા રહ્યા, કેટલાય હાડીઓ હકેલતા રહ્યા, કેટલાક મેકઅપ કરતા રહ્યા, એ બધા એના રૂમમાં દર્શન વગરના રહી ગયા. કનિયો આગળ વધે છે. એક ધોબી, રામા અવતારના અંદર જે ધોબીએ માતા સીતાનું અપમાન કરેલું, માતા સીતા ઉપર આળ ચડાવેલું, માતા સીતાનો રામ દ્વારા ત્યાગ કરાવેલો, એ ધોબી, એ પાપી ધોબીનો જીવાત્મા ફરીથી કૃષ્ણ જન્મ વખતે ધોબી થઈ, કંસનો ધોબી થઈને સર્વિસ કરે છે. મુખ્ય ધોબી, ધોબીનો હેડ, ધોબીઓ નીકળ્યા, પોટલા ખભે રાખ્યા છે. કૃષ્ણ કહે છે એ શું લઈને જાવ, તમે કંસના ધોબી? કૃષ્ણ કહે લાવ કપડાં બધાય. એ કે તમે ગામડાના ગોવળિયો, તમારા બાપને ત્યાં કોઈ દી આવા કપડાં જોયા છે? આ તો રાજા કંસના કપડાં. મોઢેથી ભગવાનનો દ્રોહ કર્યો, ભગવાનને ઉપાડીને એક લાત મારી, ત્યાં ત્યાં નીચે પડ્યો ને મરણ પામ્યો. રામાવતારનો ધોબી કૃષ્ણ અવતારમાં મરણ પામ્યો અને ભગવાનને હાથે મોક્ષ પામીને એના ધામની અંદર ચાલ્યો ગયો. ભગવાન જેને મારે એને ભગવાન ઉદ્ધારે. આજે ભગવાને એને માર્યો છે, ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે, એના ધામની અંદર ભગવાન એને લઈ ગયા છે.
ધોબીને માર્યો ને એટલે વાહે ઓલો સેવકો બીજા પોટલા લઈને આવતા હતા ને મૂકી મૂકીને ભાગી ગયા. ભગવાને બોલા ગોવાળિયાને કીધું પોટલા છોડો, ગોવાળિયા બીવે છે. કૃષ્ણ ભગવાને હાથે પોટલા છોડ્યા, ઉપાડીને જેને જે આપે ને એને ફિટ જ થઈ જાય. ગોવાળિયા કે કન્યા માપ ક્યારે લીધા? અમને યાદ નથી કે ક્યારે માપ લીધા. જે પહેરે એને ફિટ થઈ જાય. આવો તો કનિયો દરજી છે, એને તો માત્ર સંકલ્પ કરવાનો. કનિયાને કંઈ બીજી દરજી પાસે બેહીને હુડીથી કાતરથી કાપીને સીવવાની જરૂર નથી. કનિયો સંકલ્પ કરે ધારે સીવાઈ જાય. કનિયાએ ત્રણ ચાર પ્રતિજ્ઞાઓ ગોકુળ અને વૃંદની અંદર છે ને ત્યારે રાખી છે. એક તો કોઈ દિવસ 11 વર્ષ ને 52 દિવસ સુધી કોઈ દિવસ સીવેલા કપડાં પહેર્યા નથી, પગની અંદર જોડા પહેર્યા નથી, માથાના વાળ ઉતરાવ્યા નથી. આપણાને વર્ષ દિન ટેટક્યું થાય કે વાળ ઉતરાવવા જવા, અમેરિકાથી અહીંયા આવે 2-5 લાખ ખર્ચીને વાળ ઉતરાવવા જાય. હો કૃષ્ણ ભગવાને 11 વર્ષ અને 52 દિવસ સુધી કોઈ દિવસ એના વાળ પહેલાં કર્યા નથી, ઉતાર્યા નથી. વાંકડિયા વાળ કનિયાના કેટલો શોભે, વાંકડિયા વાળ માથે મોરપીસનો મુગટ, હાથની અંદર વાંસળી, કડે પિત્તાંબર પહેર્યું હોય, પિત્તાંબરનું ધોતિયું પહેર્યું હોય, કેટલા ભગવાન શોભે. આવો જે કનિયો છે ને, કનિયાએ એક લાત મારી, ધોબી મરણ પામ્યો. ટોપલામાંથી કનિયો લઈ, પોટકાઉમાંથી કનિયો કપડાંને લઈને ગોવાળિયાને આપે, જેને આપે ફિટ થઈ જાય. ભગવાને એક જોડી પહેરી લીધી, એક બળરામને આપી. બળરામે લીલા કલરના પહેર્યા, ભગવાને પીળા કલરના પહેર્યા. કૃષ્ણના કપડાં બધા જુદા જુદા કલરના હતા, કિનખા બના બધા, ઝરીવાળા બધા. ભગવાનને બધા ગોવાળિયાઓ નીકળ્યા, મંડળી ઉડતી ઉડતી, અડધા હાલે ને અડધા પગ જમીન ઉપર ન મૂકે. ગોવાળિયાએ પહેલી વાર, કૃષ્ણ ભગવાને પહેલી વાર, ગોવાળિયાએ પહેલી વાર મથુરા જોઈ છે. એમના બાપાએ જોયું હોય બધા કંસને કર દેવા આવે ત્યારે, પણ ગોવાળિયાઓ નહોતી જોઈ. એ તો હાલતા હાલતા મસ્તી કરતા આખા ગામમાં આટો મારી, જેના પૂર્વજન્મના પૂર્ણ ઉદય થયા હતા ને એને દર્શન આપી, અને એ રીતે ઠાકોરજી ત્યાંથી સાંજ પડતા ઘરે આવે છે. નંદ બાબા પૂછે છે કે કનિયા તોફાન તો નથી કર્યું ને? તો કે એક ધોબીનું ઠેકાણું કરી નાખ્યું, જો ધોબીએ ગાળી દીધી એનું ઠેકાણું કરી નાખ્યું. એટલે ભગવાન જ્યારે વાંકમાં આવે ને તે બળદેવ એને નંદ બાબાને કહે, કનિયાનો વાંક નહોતો, ધોબીનો વાંક હતો. મેં કનિયાને કીધું કે મારે એક ઉપાડીને, એક મારીને ધોબી ઠેકાણે. આ ધોબી છે ને એ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર માશા આશા ઈર્ષા તૃષ્ણા તિતિક્ષા આ બધા કંસ છે, આ બધા કંસના ધોબી છે. એ ધોબીને આપણા જીવનમાંથી કાઢવાની જરૂર છે. ધોબી કપડાં ધોઈને મેલ કાઢે ને, એમ આપણા મનનો મેલ ભજન દ્વારા કાઢવાનો છે, આપણા મનનો મેલ કૃષ્ણ કથામાંથી કાઢવાનો છે, કૃષ્ણ કથાના માધ્યમથી આપણે કાઢવાનો છે. આપણો મેલ અક્રૂરજી ભગવાનને તેડવા ગયા એમાંથી ઉપદેશ લઈ અને આપણા મનનો મેલ કથાના માધ્યમથી કાઢવાનો છે. અક્રૂરજી મથુરામાં આવ્યા ને પહેલાં યમુનાજી નાવા ગયા, તો કનૈયો અને બલરામ રથ ઉપર બેઠા હતા. રથ ડૂબકી મારીને નીચે યમુનાજીમાં કૃષ્ણને એ બલરામ દેખાણા, પાછા બહાર આવીને જોવે છે કાંઠે બેઠા છે કે પછી શું થયું, તો ન્યાય દેખાય છે ને અહીંયા દેખાય છે. ત્યારે અક્રૂરજીને એમ થાય છે આ ત્રિલોકીનો નાથ કૃષ્ણ છે ને ભગવાન છે, નહીં ત્યારે જળમાં ન હોય સ્થળમાં ન હોય એકી સાથે બે જગ્યાએ રહી જ ન શકે. આપણે અહીં બેઠા હોય ને તો ઓલે ડેલે ન હોય, ડેલે બેઠા હોય તો ઓલે ઘીરે ન હોય, હવેલીએ બેઠા હોય મંદિરે ન હોય, મંદિરે બેઠા હોય તો હવેલીએ ન હોય. દ્વારકાનો નાથ જે કૃષ્ણ છે ને એ તો હવેલીમાંય છે, મંદિરમાંય છે, ચોરેય છે, તમારા અને મારા હૃદયની અંદર પણ છે. ભગવાન જેટલા જીવ એટલા રૂપ લઈને દરેકની અંદર બિરાજેલો છે. ભગવાને 24 તત્વો બનાવ્યા, 24માંથી એક પણ તત્વ પોતાની મેલે હલનચલન કરી ન શક્યું, એટલે ભગવાને 24 તત્વની અંદર પ્રવેશ કર્યો અને બધા તત્વો હલવા માંડ્યા. વૈજ્ઞાનની ભાષામાં કહીએ તો મનુષ્યની અંદર 24 ક્રોમોઝોમની પેર છે, અને 24 ક્રોમોઝોમની પેરની અંદરથી 23 ક્રોમોઝોમની પેરની અંદરથી હાથ પગ માથ નાક માથું નાક આંખ કાન વગેરે બને છે. અને 24મું જે તત્વ કહેવાય, અથવા 24મું 23મું ગમે પણ 24માંથી એક પેર એવી છે કે જેની અંદરથી બેન અથવા ભાઈ, દીકરો અથવા દીકરી એનું નિર્માણ થાય છે. 24મી પેર એક એવી ગણાય છે. આવી રીતે ભગવાન છે એ સર્વત્ર છે. મંદિરમાં, દરેક મંદિરમાં ભગવાન, દરેક હનુમાનના ડેરામાં હનુમાનજી છે, દરેક માતાજીના જે સ્થાનકો છે, મંદિરો છે, ચોટીલા વગેરે જે કંઈ હોય એની અંદર, પાવાગઢ એની અંદર અંબાજી, દુર્ગાજી, ખોડિયાર માતા વગેરે બધી માતાઓ, લક્ષ્મીના અવતારો, મહામાયાના અવતારો છે ને સર્વત્ર પ્રસરેલ છે. એમ ભગવાનનું નામ, ભગવાનનું ધામ અને ભગવાનનું ગામ સર્વત્ર છે. આ ગામની અંદર આપણું ગામ પણ આવી જાય.
આપણા ગામની અંદર પણ ઠાકોરજી બિરાજે છે, આપણા દરેકના હૃદયની અંદર પણ ઠાકોરજી બિરાજે છે. એટલે માટે આપણા હૃદયને વિશાળ કરવું, ભક્તિ કરવાથી આપણું હૃદય વિશાળ થાય, લૌકિક ધન કમાવાથી આપણી મૂડી વધે, પણ મૂડીની સાથે જો ભગવાન હોય, મૂડીનો ઉપયોગ ભગવાનના કાર્યમાં થતો હોય ને, તો ભગવાન આપણને વિશેષ મૂડી આપે, પૂર્વ જન્મના કર્મ પ્રમાણે આપણે આપણને પ્રારબ્ધ આપે, અને આપણે બધા ભૌતિક રીતે સુખી થઈએ, આપણું કલ્યાણ થાય. આત્યાત્મિક કલ્યાણ કરવા માટે ઠાકોરજીની કૃપા જોઈએ, ઠાકોરજીનું શરણ જોઈએ, અને શ્રીમદ ભાગવત રૂપી ઠાકોરજીની શરણાગતિ જોઈએ. એટલા માટે આમાંથી તમને જે કંઈ મળે એ લેવા પ્રયત્ન કરજો. આ ઘેરા ઘા છે, સમજો ને, જેને ગોફિલ લાગે ને એને રામબણ લઈ ગયા એમ કહેવાય. એટલે એનું કાર્ય બરાબર થઈ જાય. 12 વાગ્યાનો સુમાર થવા આવ્યો છે, બધાના પેટની અંદર હનુમાનજી કૂદતાય છે, સમજ્યા. એટલે રવજીભાઈએ જેમ આપણને સૂચના આપી, સલાહ આપી, અને એને જે વિનંતી કરી કે અહીં હાજર ભાઈઓ અને બહેનો બધાએ પ્રસાદ લઈ અને પછી છૂટા પડવાનું છે, એટલું કંઈ ઉતાવળ નહીં કરતા. અને પોતે હમણાં કહેશે, અને એની પહેલાં હું કહી દઉં કે પહેલાં ભાઈઓ રસોડે જમવા માટે જશે, પછી બહેનો રસ્તા જમવા માટે જશે. અને અહીંયા બેસો તોય સારી વાત છે, અહીંયા બેસો અને ડેલે જવું હોય તોય સારી વાત છે, પણ બધે પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળનું પ્રકરણ બપોર પછી આપણે ચલાવીશું. આજની ગાડી થોડી સ્પીડમાં ચલાવવાની. આજે રુક્ષ્મણી વિવાહ છે. રુક્ષ્મણી વિવાહ એટલે આપણો અને ભગવાનનો વિવાહ, ગોપી અને કૃષ્ણનો વિવાહ, રુક્ષ્મણીજી અને કૃષ્ણનો વિવાહ, તુલસી અને ભગવાનનો વિવાહ. એટલા માટે જાનબાન બધું જોડવાનું છે, આનંદ કરવાનો છે. ડોડીયાળાવાળ ભાળી આવીને એ નાટકના રૂપમાં આપણને બધું પ્રસ્તુત કરશે. બધાએ હાજર રહેજો. 2:45ની અંદર 5 મિનિટની વાર હોય ને તો બધા આવીને ગોઠવાઈ દેજો. શ્રીમદ્ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞનો સપ્તાહનો 7મો દિવસ છે. આજે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ દ્વારકાધીશ રણછોડ રાયજી કૃષ્ણ કાનોડાના લગ્નનો ઉત્સવ આપણે મનાવવાનો છે. ભગવાનની જાન આવશે. કૃષ્ણ અને ગોપીના લગ્નની વાત છે. કૃષ્ણ અને મહામાતા રુક્ષ્મણીજી એના લગ્નની વાત છે. જીવ અને ઈશ્વર એના લગ્નની વાત છે. આપણે બધા જીવાત્માઓ છીએ. જીવાત્માઓના લગ્ન પરમાત્મા સાથે કરવાના છે. એની વાત આજે આપણે કથાની અંદર વર્ણવાની છે. રુક્ષ્મણીજી વિવાહ એટલે એ રૂપક છે. આ વિવાહ છે ને એ માત્ર રુક્ષ્મણીજીના નહીં, પણ જીવ માત્રના પરમાત્મા સાથે જે વિવાહ થાય, બ્રહ્મ સંબંધ થાય, એ વિવાહ છે. રૂપક સરખામણી રૂપે જેને આપવામાં આવે એને રૂપક કહેવામાં આવે. ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજી ગોકુળમાં ગયા છે, ભગવાનને તેડીને મથુરામાં આવે છે. મથુરાની વાટિકાની અંદર વાસ કરે છે. ભગવાન કૃષ્ણ બલરામ અને ગોવાળિયાઓ મથુરા જોવા જાય છે, ધોબીને માર્યો છે. ત્યાં સુધીની કથા આપણે બપોર પછી લીધી, બપોર પહેલાં લીધી. હવે પછી કૃષ્ણ ભગવાન જ્યારે આગળ વધે છે ને ત્યારે રસ્તાની અંદર અને કુબજા નામની એક કંસની દાસી કે જે કંસને ચંદન ચર્ચવા માટે જાય છે એ દાસી મળે છે. ભગવાન કહે છે કે અમને ચંદન કર્યા. કુબજા કંઈ પણ આનાકાની કર્યા વગર ભગવાનના શ્યામ સુંદર શરીર ઉપર કેસરી કલરનું ચંદન કરી આપે છે. ભગવાનની શોભાની અંદર ઓર વધારો થાય છે. શ્યામ સુંદર, શ્યામ સલૂણું મુખ, એની શોભા જ અલૌકિક છે. કૃષ્ણ એવું જેનું નામ છે, તમારું ને મારા જીવનું જે આકર્ષણ કરે છે એનું નામ કૃષ્ણ છે. ગોપીઓના મનનું આકર્ષણ કરે છે, ગોવાળિયાઓના મનનું આકર્ષણ કરે છે, ગાયોને આકર્ષે છે, વાછરડાઓને આકર્ષે છે, એનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ નામની અંદર ગુણ એવો છે
કૃષ્ણ રાશિની અંદર ગુણ એવો છે કે બધાના મનનું આકર્ષણ કરે. કનૈયાએ આજે કુબજાના મનનું પણ આકર્ષણ કર્યું છે. કુબજાને કહે છે, અમને ચંદન કરી આપ. આના કાની વગર કુબજા ભગવાનને ચંદન કરે છે અને ભગવાનનું જે શ્યામ સલુડું મુખારવિંદ છે એની અંદર ચાર ચાંદ લાગે છે. ભગવાન એકદમ સોહામણા શરીરવાળા મુખવાળા આપણને દર્શન કર્યા હોય ને તો એ દર્શનનું જે સ્વરૂપ છે ને આપણા હૃદયની અંદર કાયમ માટે ચોંટી જાય. કુબજા એટલે શું? ભાગવતમાં આપણે વર્ષોથી જેટલી કથાઓ સાંભળી એમાં કુબજાની કથા આવે. કુબજા એટલે શું? આપણને ક્યાં લાગુ પડે? કુબજા એટલે આપણી બુદ્ધિ. શ્રીમદ ભાગવતની અંદર કુબજાનું ચરિત્ર આવે છે. ભગવાને કુબજા સાથે લીલા કરી છે. તો કુબજા એટલે શું? કુબજા એટલે આપણી બુદ્ધિ. બુદ્ધિ ત્રણ ઠેકાણે વાંકી છે એટલે કુબજાને કહે છે કે એનું શરીર વાંકા ચૂકું છે. બુદ્ધિના ત્રણ દોષ છે, કામ, ક્રોધ અને લોભ. જીવનની અંદર, મગજની અંદર, આંખની અંદર કામ વાસના આવી એટલે એમ માનવાનું કે આપણી બુદ્ધિ એક જગ્યાએ વાંકી થઈ. માણસને ક્રોધ ચડે તો એમ માનવાનું કે આપણી બુદ્ધિ બે જગ્યાએ વાંકી થઈ. અને માણસની અંદર જરૂર કરતાં વધારે કરકસર કરવાનો સ્વભાવ પડે એને લોભી કહેવામાં આવે છે. એટલે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ ગુણ જેની અંદર આવ્યા, કહેતા ને કે આ ત્રણ અવગુણ જેની અંદર આવ્યા, ત્રિગુણાત્મક પ્રકૃતિ કહેવામાં આવે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એવી રીતે ત્રણ દોષ. આ દોષ ક્યા? કામ, ક્રોધ અને લોભ. આ ત્રણ દોષ આપણી અંદર આવે, આપણી બુદ્ધિની અંદર આવે, આપણા મનની અંદર આવે, આપણા જીવનની અંદર આવે, તો આપણે એમ સમજવાનું કે આપણને કુબજા વળગી છે. અને વળગાડ કોઈ પણ પ્રકારનો સારો નહીં. કોઈને ભૂત વળગે, કોઈને મામો વળગે, કોઈને ચૂડ વળગે અને કોઈને ડાકણ વળગે. કોઈ પણ પ્રકારનો વળગાડ સારો નહીં. માત્ર શ્રીહરિનું શરણ જો આપણને મગજની અંદર સમજાઈ જાય અને શ્રીહરિની એકાંતિક ભક્તિ, મહાત્મય સહિત ભક્તિ, આવી ભક્તિ જો આપણા હૃદયની અંદર ઉતરી જાય તો એનાથી બીજી એકેય સિદ્ધિ નથી. એનાથી કરવા જેવું, એનાથી વિશેષ કરવા જેવું જીવનની અંદર છે જ નહીં. કૃષ્ણ કાનોડો, બાળ કાનોડો, શ્રીનાથજી ભગવાન, યમુનાજી, મહાપ્રભુજી, એવું ત્રણ રૂપનું સ્વરૂપ એ જો હૃદયની અંદર સમજાઈ જાય ને તો જીવનમાં કરવાનું બાકી કાંઈ નથી. જીવન રે ત્યાં સુધી જીવતા જીવતા સુખેથી રોટલા ખાવા અને ભગવાનનું ભજન કરવું, એ જ સાચામાં સાચી પ્રાપ્તિ છે. એ જ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. એ જ મનુષ્ય જન્મનું ફળ છે. વૈષ્ણવો હોય ને, વૈષ્ણવ ભાઈઓ તો મુક્તિ પણ માગતા નથી. વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રહે. વૈષ્ણવો મુક્તિ નથી માગતા. ભગવાનનું સ્વરૂપ છે ને, જામનગરથી દલસુખભાઈ આવ્યા છે, આ બેન અને એમનો બાબલો, ભાગવતજી એમના ઉપર રાજી થાય, એમનું આયુષ્ય જીવન બધું સરળ, સારું, તંદુરસ્ત રહે એવું ભગવાન એમના ઉપર કૃપા કરે. રમેશભાઈના છે ને સાઢુભાઈ થાય અને લાલજીભાઈ સાવલિયા છે સાજિયાવદરના, એમના દીકરી છે. અને અમારા મામાના દીકરાના દીકરા થાય ધનસુખભાઈ, મોટા કોન્ટ્રાક્ટર છે અને બહુ પોતે દાનપુન પણ બહુ કરે છે, પૈસાદાર છે. ઠાકોરજી એમને ઘણું આપ્યું છે, સાત્વિક છે. ભજન કરી અને મનના દોષ ધોવાય છે. ભોજન કરીને પેટની ભૂખ મટે છે. દાન પુણ્ય કરીને લક્ષ્મીને પવિત્ર કરવામાં આવે છે. જેમ ગવર્મેન્ટ ટેક્સ લે ને
એમ ધાર્મિક કાર્યની અંદર આપણી પાસે આવેલી લક્ષ્મીમાંથી ઉપયોગ થાય તો બાકી વધેલી લક્ષ્મી છે ને મહાલક્ષ્મી બને છે, કહેતા ને કે પવિત્ર લક્ષ્મી બને છે. કૃષ્ણ કાનુડેએ ત્રણ દોષવાળી જે કુબજા, ત્રણ દોષવાળી કુબજા આપણી બુદ્ધિ છે ને એને ભગવાને સિદ્ધિ કરી છે. કહેતા ને કે કુબજાએ ભગવાનને ચંદન કર્યું અને ભગવાનને જે કોઈ થોડું ઘણું પણ આપે ને ભગવાન કહે છે અનેક ગણું કરીને આપું છું. સુદામાનો દાખલો આપણે બધાએ પહેલાં સાંભળ્યો છે. માત્ર કોરા કાચા તાંદુલ પૌવા શ્રી કૃષ્ણ માટે લઈને ગયા છે, એના બદલામાં ભગવાને કેવી સંપત્તિ આપી દીધી. વિધાતાએ સુદામાના કપાળમાં લખ્યું છે શ્રી ક્ષય, શ્રી ક્ષય, શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મીનો ક્ષય એટલે કે દરિદ્ર ગરીબ. સુદામા ગરીબ છે, અયાચક વ્રત છે, ભગવાનની કૃપાથી અને ત્યાં ઘણા પુત્રો છે, બાળકો છે, બધા દુઃખી છે, માતા દુઃખી, બાળકો દુઃખી, સુદામા દુઃખી, પણ કોઈની ઘેરે માગવા જતા નથી. સામેથી આવીને કોઈ થોડું ઘણું સામગ્રી આપે તો એને ઠાકોરજીને ધરાવી અને કુટુંબના બધા સભ્યો પોતાનું જીવન ચલાવે છે. છોકરાઓ એકદમ સુક લકડી, હાડપિંજર જેવું શરીર, એને ડાયટ કરવાની જરૂર નથી. આપણે ઘણા શરીર આમ થઈ ગયા હોય ને, મસ્ત હેલ્થ બહુ સારી હોય, ડૉક્ટર પાસે જાય કે ડાયટ કરો, ભૂખ્યા રહ્યો, ખોરાકની અંદર ફેરફાર કરો એવું કહે. કુબજા છે એ ત્રણ જગ્યાએ વાંકી છે. ભગવાનને એમ થયું કે એણે મને ચંદન ચર્ચ્યું, કપાળે તિલક કર્યો, મારા રૂપની અંદર વધારો થયો, કૃષ્ણ એમ કહે છે. એટલે ભગવાને કુબજાને વાંકી હતી ને એના પગ ઉપર પગ દીધો અને હડપચી ભગવાને પકડીને આંચકો માર્યો તો કુબજા સીધી થઈ જાય છે. આપણું મન વાંકું છે, મનની અંદર, બુદ્ધિની અંદર કામ ક્રોધ અને લોભ નામના દોષ પડેલા છે. જેનું જીવન વાંકું, જેની બુદ્ધિ વાંકી એનું જીવન વાંકું. બુદ્ધિ કંસની સેવા કરે એટલે ઇન્દ્રિયના વિષય પાછળ જાય. કુબજા બુદ્ધિ કંસની સેવા કરે એટલે કે આપણું મન ઇન્દ્રિયોની પાછળ જાય, ઇન્દ્રિયોને લાડ લડાવવાનું આપણા મનની અંદર આવે, રેકડીએ ઉભા પાણીપુરી ખાવાનું મન થાય, શેરડીના રસની લારીએ ઉભા શેરડીના રસની અંદર સાથે માખ્યું જાય એ રસ આવે ને પીવાની જે મજા આવે, એને આપણે આપણી બુદ્ધિ વાંકી છે, આપણા અવયવો છે, આપણા શરીરની ઇન્દ્રિયો છે વિષયની પાછળ જાય છે એમ કહેવાય. અને આ રીતે જો આપણું જીવન હોય, ઇન્દ્રિયો ગમે ત્યાં દોડતી હોય, એને નાથીએ નહીં, એને કંટ્રોલ ન કરીએ તો આપણી બુદ્ધિ વાંકી છે એમ કહેવાય, આપણે કુબજાના જેવા છે ને એમ કહેવાય. પરંતુ શ્રી કૃષ્ણની સન્મુખ આવીને જે ઉભો રહીએ, ઈશ્વર તરફ વળે સન્મુખ થાય એની બુદ્ધિ નિર્દોષ નિર્મળ બની જાય છે. બુદ્ધિના પિતા કોણ છે? બુદ્ધિના પિતા સદગુરુ છે. બુદ્ધિના પતિ કોણ છે? બુદ્ધિના પતિ શ્રી કૃષ્ણ છે. ભીષ્મ પિતામહ વાળી કથા તમને જો યાદ હોય, બે ચાર દિવસ પહેલાં જ કહેવામાં આવી છે કે ભીષ્મ પિતામહને જ્યારે કૃષ્ણ ભગવાન દર્શન દેવા માટે ભીષ્મ જ્યાં બાણ સયામાં સૂતા છે ને ત્યાં કૃષ્ણ જાય છે. કૃષ્ણ કહે છે કે વાસુદેવ પીડા બહુ થાય છે, પણ મારા દુઃખની વાત કરું એ પહેલાં હું તમને એક પ્રપોઝલ મૂકી દઉં, એક વિનંતી કરી લઉં. કૃષ્ણ ભગવાન તો આદિ અનાદિનું જાણવા વાળા ત્રિકાળ જ્ઞાની છે. કૃષ્ણ ભગવાન કહે છે કે દાદા મહ, તમારે વાળી શું પ્રશ્ન છે બાણસૈયા ઉપર? એક મારી એક દીકરી છે, તમે ને હું બધા આગળના ઇતિહાસથી જાણીએ છીએ કે ભીષ્મ પિતામહે
એવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે ને કે કોઈ દિવસ લગ્ન જ ન કરવા. એને વળી દીકરી ક્યાંથી હોય? ભગવાન કહે છે, દાદા તમે કોઈ દિવસ લગ્ન કર્યા નથી અને તમે દીકરીની વાત કરો છો. હા વાસુદેવ, મારી બુદ્ધિરૂપી મારી દીકરી છે એનું લગ્ન મેં અત્યાર સુધી કોઈની સાથે કર્યું નથી. ભગવાન કહે છે, તમારે ધ્યાનમાં ક્યાંય મૃત્યુ હોય તો કયો, અમે ગોઠવી દઈએ. ભીષ્મ પિતામહ બહુ સમજદાર છે, જ્ઞાની છે, પરશુરામના શિષ્ય છે, એની પાસે જ્ઞાનનો ભંડાર ખૂટે નહીં. કૃષ્ણ ભગવાનને કહે છે, વાસુદેવ મેં જે મૂર્તિઓ ગોત્યો છે ને અત્યારે મારી સામે જ મારી સાથે વાતો કરે છે એવું પરશુ એવું ભીષ્મ પિતામહ કહે છે. વાસુદેવ મોઢા ઉપર મલકાટ લાવી અને એમ કહે છે કે દાદા કંઈ સમજાતું નથી, અહીં તો હું અને યુધિષ્ઠિર બે જણા જ અત્યારે છીએ. ભીષ્મ કહે છે, વાસુદેવ હું તમને જ મારા જમાઈ તરીકે આમંત્રું છું, મારી બુદ્ધિ સાથે મારે તમારું લગ્ન કરવું છે. કૃષ્ણ ભગવાન સહમત થાય છે. જ્ઞાનની ગોષ્ઠી ચાલતી હોય ને ત્યાં સમય વેસ્ટ ન કરાય, સમયને બરબાદ ન કરાય, સમયને જતો ન કરાય. અત્યારે આ ભાગવતની શ્રી કૃષ્ણ ભગવાનનું વાક્મય સ્વરૂપ વાણી એની ગંગા ચાલે છે, કથા ચાલે છે, એની અંદર જે આપણે વાતો કરીએ સમય બગાડીએ ને હાવ ખોટો છે. ભીષ્મ પિતામહે વાસુદેવને કીધું કે તમે જ મૂર્તિયા છો ને તમારી સાથે જ મારી બુદ્ધિનું મારે લગ્ન કરવું છે. બુદ્ધિના પતિ શ્રી કૃષ્ણ છે. સમજાય ભીષ્મની વાત ઉપરથી તમને ખ્યાલ આવે છે? ભાગવત એમ કહે છે કે બુદ્ધિના પતિ શ્રી કૃષ્ણ છે, એટલા માટે તમારી બુદ્ધિ મારી બુદ્ધિ અને સર્વની બુદ્ધિ એના પતિ કૃષ્ણ છે. જો આપણે વિષ્ણુના અવતારો જે કહેવાય એની અંદર માનતા હોઈએ તો આપણે સાચા અર્થમાં વૈષ્ણવ કહેવાઈએ. માત્ર વૈષ્ણવના ટીલા ટબકા કરીને, બડ્ડી પહેરીને, ધોતી પહેરીને આપણે એમ કરીએ છીત છીત હું કૃષ્ણની સેવા કરું, એને વૈષ્ણવ કહેવાય અને ન પણ કહેવાય. વિષ્ણુના જે અવતારો, રામ છે એ વિષ્ણુનો અવતાર છે, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન છે એ વિષ્ણુનો અવતાર છે, સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયની ધુરંધુરા જેણે ચલાવી એ પણ વિષ્ણુનો અવતાર છે. આવી રીતે જે વિષ્ણુનો અવતાર છે એનું ભજન કરે એને વૈષ્ણવ કહેવાય. સાચા અર્થમાં ઉદ્ધવજી છે ને એની પાસે જ્ઞાન છે, વેદનું જ્ઞાન છે, વેદાંત આચાર્ય, વેદાંત વત્તા આચાર્ય એટલે વેદાંતાચાર્ય કહેવામાં આવે. આપણે કૃષ્ણ વલ્લભાચાર્ય આપણા ગામના હતા ને એ વેદાંતાચાર્ય હતા, ઉદ્ધવજીની જેટલું જ ભણેલા હતા. ઉદ્ધવજીની પાસે જ્ઞાન છે પણ પ્રેમ લક્ષણા ભક્તિ નથી, સૂકું જ્ઞાન, શુષ્ક જ્ઞાન. ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન સર્વત્ર છે એવો અનુભવ થતો નથી. જ્ઞાન છે કે ભગવાન સર્વત્ર છે પણ એ તમારી સામે જોવે તો એમ લાગે આ તો ફલાણા ભાઈ છે, આ ફલાણા ભાઈ છે, એને એવો ભાસ નથી થતો એની અંદર કૃષ્ણ છે. એક કૃષ્ણ મારી અંદર છે, એક કૃષ્ણ તમારી અંદર છે. એટલે જ્ઞાનને ભક્તિનો ઓથ જોઈએ. ભક્તિ વગરનું જ્ઞાન પ્રેમ લક્ષણા ભક્તિ, માત્ર ભક્તિ નહીં. ડેફિનેશન આપીએ ને ત્યારે ધીરે 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 માણસને એક રસ્તે ચડાવી રસ્તા ઉપર ચાલવા માંડે, પછી એને બીજો રસ્તો બતાવો, ત્રીજો રસ્તો બતાવો, એમ નવધા પ્રકારની ભક્તિ છે. અર્ચનમ પાદ સેવનમ, આરતી કરવી, ભોગ ધરવો, સંખ્ય ભક્તિ, અને પછી આત્મનિવેદનમ, શરણાગતિ, ભગવાનના શરણની અંદર આપણું શિર મૂકવાનું, આપણું મન ભગવાનને શરણે મૂકવાનું, આપણી બુદ્ધિ એને ભગવાન સાથે પરણાવવાની. શ્રી કૃષ્ણ છે આપણા દરેકની બુદ્ધિનો પતિ છે. પિતા સદગુરુ બુદ્ધિને પ્રભુની સાથે પરણાવે છે. પિતા એટલે સદગુરુની જગ્યાએ જે હોય, સદગુરુ હોય એને પિતા કહેવામાં આવે. પિતા બુદ્ધિને સદગુરુની સાથે પરણાવે છે, કહેતાને કે ભગવાનની સાથે પરણાવે છે, કહેતાને કે બ્રહ્મ સંબંધ થાય છે. આજે પેલા જીવરાજભાઈ કુંદડિયાની ઘેરે અમે બપોરે બેઠા હતા,
એ જીવરાજભાઈએ જીવરાજભાઈ નહીં પણ પરસોત્તમભાઈ જીવરાજભાઈને ભાઈ એ કે મેં હજી સુધી બ્રહ્મ સંબંધ લીધું નથી. મેં કીધું ભાઈ તમારા દાદા અને એના દાદાએ વૈષ્ણવ હતા એવો મને ખ્યાલ છે, તમારા ઘરમાં વૈષ્ણવતા છે તો તમે બ્રહ્મ સંબંધ કેમ નથી લીધું? એ કે મારા બા કહેતા હતા, મારા ભાઈ કહેતા હતા, બધાએ કીધું મેં લીધું નથી. પણ કે આ દ્વારકેશ બાવા આવે છે ને એની પાસે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. જે ભાઈઓ અને બહેનો આની અંદર હાજર હોય જેને બ્રહ્મ સંબંધ લેવું હોય ને દ્વારકેશ બાવા આજ પધારવાના છે, બ્રહ્મ સંબંધ લઈ લીજો. આજે રૂડો અવસર છે ને એ વારંવાર નથી આવતો, આવો યોગ જો દ્વારકેશ બાવા આવશે ને એટલે એમ કહેવાય કે હરિ ગુરુ અને વૈષ્ણવ, હરિ કહેતા કૃષ્ણ, હરિ કહેતા ભાગવત, ગુરુ કહેતા દ્વારકેશ બાવા, હરિ ગુરુ અને વૈષ્ણવ, અને વૈષ્ણવ કહેતા તમે ને હું આપણે બધાય. આમાં કોઈ સ્વામિનારાયણનું ભજન કરતું હોય, કોઈ રામનું ભજન કરતું હોય, કોઈ કૃષ્ણનું ભજન કરતું હોય, પણ રામ શ્યામ અને ઘનશ્યામ એની અંદર તફાવત નથી. રામ શ્યામ અને ઘનશ્યામ, ઘનશ્યામ એટલે જેનો વર્ણ ઘન મેઘના જેવો શ્યામ છે એને ઘનશ્યામ કહેવાય. રામ શ્યામ અને ઘનશ્યામ એની અંદર તફાવત નથી. અને તફાવત જે માનતા હોય એની સમજણ એટલી ઓછી. અને હું કહું છું તમને મનાય નહીં ને તો દ્વારકેશ બાવા આવે છે ને એને પૂછી જોજો ખુલાસો. દ્વારકેશ બાવા એમ કે ઓડિયન્સની અંદરથી કોઈને પ્રશ્ન હોય તો પૂછો, અને જેને હું જે વસ્તુ કહું છું કે રામ શ્યામ ને ઘનશ્યામ એક છે ને એ ન મનાતું હોય ને એ દ્વારકેશ બાબાને પ્રશ્ન પૂછી જોજો. મેં વાત કરી એ પ્રમાણે દ્વારકેશ બાબા અમારી ઘેરે પધારેલ છે, મારી ઘેરે સ્વામિનારાયણની મૂર્તિએ છે અને ત્યાં જ શ્રીનાથજી પણ બિરાજે છે. દ્વારકેશ બાબા પોતાની સેવાની જાપીજી ત્યાં મૂકે છે અને પોતે એ સિંહાસનની આરતી ઉતારેલ છે. આરતી થોડીક ઉતારીને પછી આપણને આપે એટલે આપણે આરતી ઉતારીએ, દ્વારકેશ બાબાની આરતી ઉતારીએ. હવે જો દ્વારકેશ બાબાને વાંધો નથી તો મને તમને વાંધો હું કામ હોવો જોઈએ? આપણે બાબાથી વિશેષ તો નથી ને. બાબા છે તો અગ્નિકુળના રિપ્રેઝેન્ટેટિવ મહાપ્રભુજીના, એની અંદર જો આ ટાઈપની ખુલાસા વારની સમજણ હોય તો તમને મને પેટમાં દુખવું ન જોઈએ. એટલા માટે આપણે ભગવાનનું ઉપાસનાપૂર્વક ભાવથી ભજન કરવું. મોટા મોટા મહાજનો હતા ને એને ખબર પડી કે કૃષ્ણ એ નીકળ્યો છે ને છોકરો પરાક્રમી લાગે છે, આપણે કંઈક આદર સત્કાર કરીએ ને તો ભવિષ્યમાં કાયમ હોય તો એનો સાથ મળે. સમજે વાણિયાઓ દુકાનમાં બોલી ગયા ને પાનને સોપારી ખવરાવ્યા અને ગ્રાહક આવ્યા ને તો વેપારી કામમાં લાગી ગયા. ભગવાન કહે છે ઓલા યજ્ઞશાળા તરફ રસ્તો કયો છે? તો ઓલા વેપારીઓ કે અમને ખબર નથી, રસ્તામાં બીજાને પૂછી લેજો, અમને વેપાર કરવા દો. આવું કીધું હો ભાઈ. છતાંય ભગવાન કહે છે એણે આપણને પાન અને બીડા ખવરાવ્યા એટલે વેપારીઓ ઉપર ભગવાન બહુ રાજી થયા. એટલે આમાં જે આપણે ખેડૂતો હોય ને વેપારી જેવું કંઈક કમાણી કરવી હોય ને તો ધંધા પાણી ક્યાંક શરૂ કરવા ખેતી જોઈન્ટમાં, સમજે ને? હાવ ખેતીમાં ખેતીમાં મેઘરાજા જો રિસાઈ ગયા હોય તો મુશ્કેલ થઈ જાય. જોઈન્ટમાં કંઈક રાખવું. ભાગવત કેસ વાણિયા વેપારીઓને ભગવાન પૈસા આપ્યા, સમજે ને? જો આપણે આમાં બેઠા છે ને ઘણા ખેડૂત ભાઈઓ છો, કોઈ દુકાન ચલાવે, કોઈ પાવરલૂમ ચલાવે, કોઈ હીરાના કારખાના ચલાવે, ખેડૂત ભાઈઓ બધા આપણે બધા શું ભગવાન પૈસા આપે છે, વેપાર કરે પૈસા આપે ભગવાન, પણ નીતિથી વેપાર કરવો. હું નીતિથી વેપાર કરવો, બેલી હાકે ને એમ હાકવો, ખડ નિંદાય ઝાડ ઉભારીએ, વાવેલા ઝાડ છોડ હોય ને એ ઉભારીએ અને નિંદામણ નીકળી જાય. ઘણા રપટો મારે, સમજ્યા? રપટો ન મારવો આપણે. રપટો મારીએ ને લાગટ બધું વિવેક શક્તિ વાપરવી. ધર્મના કાર્યની અંદર ભગવાનની ઉપાસના પૂર્વકની ભક્તિ કરવી. શ્રીનાથજીનું નામ લેવાથી આપણને હૃદયમાં ટાઢું થાય તો શ્રીનાથજી એ આપણા ઉપાસ્ય દેવ.
એની અંદર પ્રીતિ રાખવી, એની સેવા કરવી, નવ પ્રકારે એની ભક્તિ કરવી અને શ્રીનાથજીના શરણની અંદર શરણાગતિ સ્વીકારવી, નવધા ભક્તિ, નવ પ્રકારે ભક્તિ કરવી એને નવધા ભક્તિ કહેવાય. આ રીતે ભગવાનનું ભજન કરવાથી ઠાકોરજી આપણા ઉપર, તમારા ઉપર, મારા ઉપર, બધાના ઉપર રાજી થાય. ભગવાન કહે, વાહ વાણિયાભાઈ વાહ, તમને તો ભગવાન કે માગો માગો, તો કે લક્ષ્મીજી અમારા ઘરમાં જ રહી, બીજે ક્યાંય જાય નહીં. ભગવાન કે તમારે જ્ઞાન ને વૈરાગ્યની કાંઈ જરૂર નથી. વેપારીઓ કે ના ના ના, અમારે જ્ઞાન ન જ જોતું, વૈરાગ્ય ન જ જોતો, અમારે તો પૈસા જોઈએ, લક્ષ્મી જોઈએ. ભગવાન કે તમને આપ્યું જાઓ. ભગવાન એવો દયાળુ છે કે એને થોડુંક આપો ને તોય આપણને જાજો આપી દે છો, અને આપે ત્યારે ઢગલા બંધ આપે, જોતો નથી. જગતમાં, સમાજની અંદર, વ્યવહારમાં કોઈ 100 રૂપિયા માગે ને તો આપણે 100 રૂપિયા આપીએ, હવાહો માગ્યો હોય હવાહો આપીએ. પણ ભગવાન જ્યારે આપે ને ઢગલો, આમ ઢગલો કરી દે છો, ઢગલો કરી દે ભાઈ. એટલે ભગવાનનું શરણ રાખવું, ક્યાંય ફાફા ન મારવા. હવે કંસના વધની કથા આવે છે. ભગવાન આગળ ચાલતા ચાલતા અખાડાની અંદર આવે છે. ચાણુર અને મુષ્ટિક નામના કંસના બે કુસ્તી છે, મલકુસ્તી રમવાવાળા છે. કૃષ્ણને ખેંચીને અખાડામાં લઈ જાય છે. કૃષ્ણ કહે છે કે હું નાનો છું, મારા જેવડો કોઈ મલ આપો ને એની સાથે કુસ્તી કરું તો એ ધર્મની કુસ્તી કહેવાય. ચાણુર અને મુષ્ટિક કહે છે કે અમે ધર્મને જાણતા નથી, અમને તો રાજાની આજ્ઞા છે કે તારી સાથે કુસ્તી કરવી. તમે ગિરિરાજ પર્વત ઉપર બહુ માખણ ખાઈને બહુ કુસ્તી કરો છો ને બહુ મજબૂત બન્યા છો, મારી સાથે કનૈયાની કેમ ચાણુર અને મુષ્ટિક કુસ્તી કરવી જ પડશે. કૃષ્ણને ખેંચીને અખાડામાં લઈ જાય. બલરામને માતાએ ભલામણ કરી છે કે કૃષ્ણ એકલો ક્યાંય જાય નહીં, એની મદદમાં તું રહેજે. એટલે ચાણુક છે ને, એણે કૃષ્ણ ભગવાનને અખાડામાં ખેંચ્યો ને, એટલે બલરામે અખાડામાં કૂદી પડ્યા. અને મુષ્ટિક હતો એની સાથે એક ભાઈ, ચાણુકની સાથે કનૈયો. એવી રીતે મલકુસ્તી થાય છે. મલકુસ્તી કરતાં કરતાં બંને મલોને બલરામ અને કૃષ્ણ મારી નાખે છે. જે નગારા વગાડવા હતા ને એને કંસે કીધેલું કે કૃષ્ણને મરી જાય ને એટલે નગારા બહુ વગાડજો. પણ કૃષ્ણના દર્શનથી આજે નગારાવાળાઓને એટલો બધો આનંદ થયો છે, એટલો બધો આનંદ થયો છે, નગારા પીટવા જ મળ્યા. આંખો બંધ કરીને ચાણુરને મુષ્ટિક મરી ગયા તોય નગારા પીટવાનું ચાલુ રાખ્યું. કંસને અંદરના ભાગમાં સંતાઈને બેઠો હતો, ઝરૂખાની અંદર થોડુંક બારી હતી ત્યાંથી જોતો હતો મલકુસ્તી, કે હમણાં કૃષ્ણ મરે ને હમણાં. નગારા બહુ ચાલુ રહ્યા ને એની અંદર કંસને એમ થયું કે મારે ઓર્ડર પ્રમાણે નગારા બહુ વાગે છે, એટલે કૃષ્ણનું કાંઈક થયું હશે. બારો આવ્યો અને ભગવાન કહે, હા હતાઈને બેઠો હતો હવે સામે આવ્યો. ભગવાને એને પણ માર્યો. ભગવાન છે ને એને વિવેક બહુ આવડે, શિષ્ટાચાર બહુ આવડે, સમાજની અંદર કેમ રહેવું, કેમ વર્તવું, કોઈ આઘા પાછું થયું હોય, કોઈ પાછું થયું હોય, ખરખરો કેમ કરવો. કૃષ્ણ ભગવાન કંસને મારીને એની રાણીઓ હસ્તી અને પ્રાપ્તિ છે ને એની પાસે જઈને પોખ મૂકે છો. કનિયો 11 વર્ષ ને 53-54 દિવસનો કનિયો અસ્થિ અને પ્રાપ્તિ પાસે જઈને પોખ મૂકે છે. અરે મામી, મારા મામા મરી ગયા, આટલા વર્ષે હું એને મળવા આવ્યો પણ મામાને હને પાત ઉપડી ગયું. મામીઓ કહે છે, કનૈયા તારો વાંક નથી, તું રડમાં. તારા મામા બાળ હત્યાના પાપે મર્યા છે. 8-8 ભાણિયાઓ કે ભાણકીઓને મારવાનો પ્રયત્ન કર્યો છે, એ મામો બાળ હત્યાથી જ મરે ને, બાળ હત્યાના પાપે મરણ પામ્યો છે. હસ્તીને પ્રાપ્તિ પછી જરાસંઘ એના પિતા છે એને ત્યાં ચાલી જાય છે. કૃષ્ણ કનિયો મામીઓ પાસે થઈ અને વસુદેવ અને દેવકી જ્યાં જેલની અંદર છે ને ત્યાં જાય છે. પોતે વસુદેવ અને દેવકીને જેલમાંથી છોડાવે છે, કહે છે કે મને આવતા બહુ મોડું થયું, મને માફ કરો. આ રીતે કનિયો, દેવકી અને વસુદેવ એને બેડીઓમાંથી છોડાવે છે, જેલમાંથી મુક્ત કરે છે. અહીં વાટિકાની અંદર શું બને છે કે નંદ બાબા છે ને એને એમ થાય છે કે કનૈયો જ્યારે એ
મુષ્ટિક અને ચાણૂરની સાથે યુદ્ધ કરે છે ને ત્યારે નંદ બાબા કહે છે, કંસ મહારાજ આ તો અધર્મનું યુદ્ધ છે. કંસ કહે છે કે નીચે બેસી જા. નંદ બાબાને કંસ હંમેશા માનથી પહેલા બોલાવતો, તમે કહેતો. નંદ બાબા ગોકુળ વૃંદાવનના ગોવાળ છે, ભરવાડ છે, મોટી ઉંમરના, કંસના પિતા જેટલી એની ઉંમર છે. એને નંદ બાબા એમ કહેતો, તમ માનાર્થે બોલાવતો. આજે કંસ એને તુકારો ને હુકારો કહીને બોલાવે છે કે બેસી જાઉં, હું ધર્મને જાણતો નથી. જેમ માણસ ધર્મને પાળતો નથી એને અધર્મી કહેવાય. જે માણસ ધર્મને પાળતો નથી એને અધર્મી કહેવાય. કંસ કહે છે કે હું ધર્મને માનતો નથી, ધર્મને પાળતો નથી. કંસ અધર્મી છે. અધર્મી હોય એનો વિનાશ થાય, નાશ અને વિનાશ. અધર્મી હોય એનો વિનાશ થાય. આપણે શું થવું છે એ આના ઉપરથી આપણે નક્કી કરી લેવાનું. ધર્મ પળાય એ મહત્વનું છે, સત્ય બોલાય એ મહત્વનું છે, અહિંસા રખાય જીવનમાં એ મહત્વનું છે. એટલા માટે સત્ય, ધર્મ, અહિંસા બધાને જીવનની અંદર ઉતારવા, જીવનની અંદર વણી લેવા માટે કોશિશ કરવી. ઉપાસના પૂર્વક પોતપોતાના ઈષ્ટદેવનું ભજન કરવું અને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય એવું ભાતું ભરી લેવું. ભૂખ લાગે ઉદરનું પોષણ ભોજન છે અને મનનું પોષણ, બુદ્ધિનું પોષણ, આત્માનું પોષણ એ ભગવાનનું ભજન છે. વાસુદેવ દેવકીને જેલમાંથી છોડ્યા છે ત્યાર પછી કનૈયો નંદ બાબા પાસે આવે છે. નંદ બાબાને કહે છે, બાબા અહીં થોડા સમય માટે મારે રોકાવું પડે એમ છે. તમે એકલા વ્રજની અંદર પાછા જાઓ, મારી માતાને સાચવજો, મારી માને આશ્વાસન આપજો, ગાયોને સાચવજો, ગોપીઓને મારા સમાચાર સારા આપજો અને મારી માતાને કહેજો કે કનૈયો મથુરાની અંદર જઈને ફસાણો છે. બાબા મારે ઘણા કામ કરવાના છે. આ પૃથ્વી ઉપર જે દુષ્ટ રાજા રજવાડાઓ છે ને એનો મારે વિનાશ કરવો છે, એને હટાવવા છે. સદધર્મની મારે પ્રવૃત્તિ કરવી છે, સ્થાપન કરવું છે. આપણે શ્લોક આવે છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુર્થાનમ ધર્મસ્ય સંભવામી યુગે યુગે. ભગવાન એમ કહે છે કે હું દરેક યુગે અવની ઉપર આવું છું. પાપાચાર, હિંસા વધે, આમલેટ ખવાય, ગાયના માંસ ખવાય, ડુક્કરના માંસ ખવાય, પાપાચાર વધે, વ્યભિચાર વધે. એવે વખતે કૃષ્ણ ભગવાન એમ કહે છે, આદિ નારાયણ ભગવાન એમ કહે છે, રામચંદ્રજી ભગવાન એમ કહે છે, સહજાનંદ સ્વામી એમ કહે છે કે એવે એવે વખતે હું પૃથ્વી ઉપર આવું છું, દુષ્ટોનો નાશ કરું છું, પાપીઓનો નાશ કરું છું, પાપ વૃત્તિનો નાશ કરું છું અને ધર્મનું સ્થાપન હું ફરી ફરીને પૃથ્વી ઉપર કરું છું. એવી જે ગાય માતાના રૂપક સમાન જે પૃથ્વી છે એની અંદર, એની ઉપર ભગવાન સદ્ધર્મની સ્થાપના કરી અને તમારા અને મારા જેવા જે જીવાત્માઓ અહીં આવે છે ને એને ભગવાન પોતાના એકાંતિક ધર્મનું જ્ઞાન આપી અને ભાગવતના માધ્યમ દ્વારા તમારી ને મારી બુદ્ધિ નિર્મળ કરે છે, આપણા આત્માને સ્ફટિક મણીના જેવો ચોખ્ખો બનાવે છે, શુદ્ધ બનાવે છે. એની અંદર જે 24 પ્રકારની વાસના, 14 પ્રકારની વાસના રહેલી છે ને એ વાસનાને સમૂળગું ભગવાનના ભક્તરૂપી બાણથી પોતે કાપી નાખે છે, મારી નાખે છે, મનમાંથી ને બુદ્ધિમાંથી કાઢી નાખે છે. આવો જે મનુષ્યનો દેહ મળ્યો છે ને એની અંદર આ ભાડાનો દેહ છે, ભગવાને ભાડાનો દેહ આપ્યો છે. આ ભાડાના દેહ દ્વારા જેટલું કસ કઢાય ને એટલું કાઢી લેવું, જેટલું ભજન થાય એટલું કરી લેવું. આને બહુ ટાબક ટેબક કરી લાલી લળગાવીને બહુ ફરવાની હરવાની જરૂર નથી. આની પાસેથી તો જેટલું ભજન થાય એટલું કરાવી અને આત્મકલ્યાણ કરી લેવું. દેહ પડી ગયા પછી, આત્મા જુદો પડ્યા પછી આ દેહથી ભજન નહીં થાય. ગમે એટલો રૂપાળો, ગમે એટલો વજનદાર શરીર હશે ને એનો કોઈ ફાયદો નહીં, કારણ કે બધું એને શરીરને લઈને ઠૂઠામાં દેશે, સ્મશાનમાં લઈ જાય અને અગ્નિ સંસ્કાર કરી નાખશે. પંચભૂતનું શરીર પંચભૂતની અંદર મળી જશે. આપણું શરીર છે પંચભૂતનું છે,
પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ પૃથ્વી છે એની માટી થઈ માટી સાથે ભળી જાય છે તેજ તેજની સાથે આકાશ આકાશની સાથે અને જળ છે ને એનું પણ પ્રવાહી થઈ હવાની અંદર ઉડી જાય છે એના મેઘ થાય છે એમાંથી પાછા વરસાદ વરસે છે પંચભૂતનું શરીર પંચભૂતના તત્વો પાંચ તત્વો સાથે મળી જાય છે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ આ પંચભૂત છે મન બુદ્ધિ ને અહંકાર પાંચ વત્તા ત્રણ એટલે આઠ આ ટોટલ આઠ ભેગા થાય એટલે અષ્ટધા પ્રકૃતિ બને છે અને ભગવાનની જે આઠ પટરાણીઓ કહેવામાં આવે છે ને એ આ પટરાણીઓ એ આ અષ્ટધા પ્રકૃતિ એનું રૂપક છે ભાગવત એમ કહે છે ભાઈઓ આ ભાગવત આદિ નારાયણે બ્રહ્માજીને સંભળાવ્યું બ્રહ્માજીએ નારદને નારદજીએ વ્યાસજીને સંકલન કરવાનું કીધું વ્યાસજીએ સંકલન કર્યું વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા કરે છે અને સૌનકાંદિક ઋષિઓને સુતપુરાણી કથા કરે છે સુતપુરાણીના પિતા છે ને ક્ષત્રિય છે અને એની માતા છે ને બ્રાહ્મણ છે એટલે ક્ષત્રિય પિતા અને માતા બ્રાહ્મણ એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયો એમાંથી જે પુત્ર જન્મો એનું નામ સુતપુરાણી એટલા માટે સુતપુરાણી એ બ્રાહ્મણ નથી પ્યોર બ્રાહ્મણ નથી 50% બ્રાહ્મણ છે એ સુતપુરાણી નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સૌનકાદિક ઋષિઓને શ્રીમદ ભાગવત પુરાણની કથા કહે છે અને નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે હું જે ક્ષેત્રની અંદર આપણી ઇન્દ્રિયો આપણું મન આપણી બુદ્ધિ એના સંકલ્પ અને વિકલ્પ ગઈકાલે પ્રલંબાસુર રાક્ષસની વાત આવી ને પ્રલંબાસુર એટલે અંતઃકરણની લાંબી વાસનાઓ નૈમિક શારણ્ય ક્ષેત્ર એટલે જે જગ્યા ઉપર તમે ઊભા હોવ અને તમારી ઇન્દ્રિયો તમારા મનના સંકલ્પ અને વિકલ્પ સમી જાય તમને કૃષ્ણ સિવાય બીજું એક કોઈ મગજની અંદર આવે નહીં એને નૈમિક શારણ્ય ક્ષેત્ર કહેવાય એક ભાઈ યાત્રા કરવા ગયા હતા વાત કરતા હતા કે ગંગાજીનો પ્રવાહ એવો છે કે બહેનો અને ભાઈઓ થોડા થોડા દૂર દૂર નાતા હોય કોઈના મનની અંદર વિકાર ન આવે ગંગાજીની યાત્રા કરવા માટે આપણે એટલે જઈએ છીએ કે ગંગાનું જળ પવિત્ર છે એનું આચમન પવિત્ર છે એની અંદર સ્નાન કરીએ ડૂબકી મારીએ ચરણામૃત લઈએ એ બધું પવિત્ર છે યમુનાજીનું ચરણામૃત પવિત્ર છે યમુનાજીની લોટી ભરીને લાવ્યા હોઈએ લોટી ઉત્સવ કરવામાં આવે યમુનાજી બાંટવામાં આવે તમે જોજો કેટલાય મહિનાઓ સુધી વર્ષો સુધી લોટીજીની અંદર યમુનાજી હોય ને સુકાશે નહીં ભર્યું રહેશે પાણી બે લોટી રાખજો એકમાં યમુના જળ ભરજો ને એકમાં નળમાંથી પાણી ભરજો નળનું પાણી ભરેલી લોટીમાં પાણી સુકાઈ જશે એ જ સમય દરમિયાનમાં યમુનાજીનું પાણીવાળી લોટી છે ને એની અંદર યમુનાજી એમનેમ હશે પેક હોવી જોઈએ બંને લોટી પેક હોવી સીલ કરેલ હોવી જોઈએ ખુલ્લી મૂકીએ તો સ્વાભાવિક છે કે વૈજ્ઞાનિક રીતે એમાંથી બાષ્પીભવન થાય પાણી ઉડી જાય પેટ લોટી સીલ કરેલ હોવી જોઈએ આવું તો યમુના જળની અંદર મહત્વ છે ગુણ છે વૈજ્ઞાનિક રીતે જે કંઈ કઈ પાણી કડક છે મીઠું છે જે કંઈ કહેવાય પણ યમુનાજીનું જળ એવું છે આ રીતે કૃષ્ણ કનૈયાએ કંસનો વધ કર્યો વસુદેવને દેવકીની બેડીઓ છોડી નંદબાબાને કહે છે કે તમે એકલા જાઓ ગર્ગાચાર્યજી છે ને એણે નંદબાબાને કીધું કે તમે હવે એકલા જાઓ આ વાસુદેવ છે ને કૃષ્ણ છે એ તો વાસુદેવનો દીકરો છે નંદબાબા એકદમ દુઃખી દુઃખી થઈ જાય છે એવામાં કનૈયો આવે છે કનૈયો કહે છે કે નંદબાબા મેં કંસને માર્યો છે એટલે કંસના જે સાથીદારો છે મિત્રો છે એ મારી સાથે દુશ્મનાવટ કરી છે એટલે હું જો ત્યાં આવું અને હું એમ કહું કે હું તમારો દીકરો છું તો એ લોકો વ્રજની અંદર લડાઈ કરવા માટે આવશે અને વ્રજને ગોપ અને ગોપીઓ એ વ્રજભૂમિ છે વૃંદાવન ભૂમિ છે એ રાક્ષસથી ખરડી જશે એટલા માટે મેં મથુરાની અંદર એવું જાહેર કર્યું છે કે હું દેવકી અને વાસુદેવનો દીકરો છું કે જેથી વ્રજની અંદર તમને અને ગોવાળિયાઓને કોઈ હેરાન ન કરે ખરેખર નંદબાબા હું તમારો પુત્ર છું યશોદા મારી માં છે એમ કનૈયો કહે છે નંદબાબાને આશ્વાસન મળે છે નંદબાબાને ખબર છે કે કનૈયો વસુદેવ અને દેવકીનો છે પણ જેમ આપણે બાળકને ખોળે બહેર્યું હોય અને પોતાના પુત્ર તરીકે પોતાની પુત્રી તરીકે તમે લાડ લડાવતા હોવ
એ નાની બાળકીને જન્મથી જો દત્તક લેવામાં આવી હોય, બાળકને જન્મથી દત્તક લેવામાં આવ્યું હોય ને, તો એને બિચારા બાળક નિર્દોષ બાળક છે, એને ખબર નથી કે સાચા માતા પિતા એના કોણ છે. વૈજ્ઞાનની સાબિતી મળે એ એક વસ્તુ છે, માવતર કહે કે ભાઈ સાચા માવતર તારા આ છે એ બીજી વસ્તુ છે, પણ માનવા માટે બહુ મુશ્કેલી છે. અમેરિકામાં એકવાર હોસ્પિટલની અંદર બે છોકરાઓ અદલા બદલી થઈ ગયા, 10-12 વર્ષે ખબર પડી કે સાચા માતા પિતા ઓલા હતા. પછી ઓલી નર્સ હતી, એના ઇન્ટરવ્યૂ લેવાના, બધું સાબિત થયું સાચી વાત થઈ, અદલા બદલી થઈ ગઈ હતી. પછી ઓલો સાચો છોકરો હતો ને, એને એના સાચા માવતર પાસે મોકલે, ઓલો કે મારે નથી જવું, કારણ કે નાનપણથી 2-3 દિવસની ઉંમર હતી ત્યારથી જે માતા એનું લાલન પાલન કરે છે, જે માતા એનો ઉછેર કરે છે, જે માતા એને બાળકિયા પહેરાવે છે, જે માતા એને દૂધ પાય છે, જેમ માતા એને લાડ લડાવે છે પોતાની છાતી ઉપર રાખી અને એને બર્પિંગ કરાવે છે, કહેતા ને બાળક જ્યારે દૂધ પીવે ને ઓલી હવા અંદર ગઈ હોય ને એ હવાને કાઢવી પડે, નકર એની સાથે દૂધનો કોળિયો નીકળી જાય ને એને ભળ્યું કહેવાય. બાળક ભળે ને, હવા અંદર ગઈ હોય ને અહીં રાખીને આમ આમ કરીએ એટલે હવા ઉપર નીકળી જાય, દૂધ ત્યાં હોજરીમાં રહી, સમજે ને, એટલે બાળકને દૂધ પાય ને માતા અહીં લઈને આમ 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 થોડું વહાંમાં ઠબકારે. ઠબકારે એટલે શું થાય, આમ આમ કરવાથી અંદરની પેટ હોય ને દબાય, દબાય એટલે એમાં જે હવા ભરેલી હોય ને હવા બહાર નીકળી જાય આમ ઉડકારના રૂપમાં. આવી માતાનો જે વાલ છે એ અમેરિકાનો દાખલો હું આપતો હતો, એની અંદર છોકરા હતા ને એકબીજા જવા માટે તૈયાર નહોતા, એ કે અમે જ્યાં છઈ ને બરોબર રહ્યા, એ ભલે માતા પિતા મારા સાચા હતા પણ મારી મા તો આવડી આ જ છે, કારણ કે એને બીજી તો ખબર નથી. કંસનો વધ કર્યો, ઉગ્રસેનને જેલમાંથી છોડાવવામાં આવે છે, ઉગ્રસેનને ગાદીએ બેસાડ્યા, કારણ કે યદુવંશની અંદર કોઈ ઋષિનો શાપ છે કે યદુવંશની અંદર કોઈ રાજા નહીં થઈ શકે, એટલા માટે કૃષ્ણ કનૈયાને આ વાતની ખબર છે, એટલા માટે કનૈયો ગાદીએ બેસતો નથી, ઉગ્રસેનને ગાદીએ બેસાડવામાં આવે છે. ઉગ્રસેનને ગાદીએ બેસાડવામાં આવે છે ને ઉગ્રસેન એમ કહે છે કે મને તો, હું તો નામનો રાજા છું, સાચો રાજા તો કનૈયો છે, એટલા માટે દ્વારકાની અંદર કનૈયા માટે 56 ભોગ તૈયાર થાય છે. ગઈકાલે ગોવર્ધન ધરને આપણે 56 ભોગનો પ્રસાદ આપ્યો અને બપોર પહેલાં એ પ્રસાદ અહીંયા ભાઈઓને વેચવામાં આવ્યો. આશા રાખું કે બધાને એ પ્રસાદનો લાભ મળ્યો હશે, અને કદાચ નવા અવતાર હોય જેને પ્રસાદનો લાભ ન મળ્યો હોય ને, એને જો પ્રસાદ બાકી રહ્યો હોય તો વોલન્ટિયરને હું એમ કહું કે અહીં ગમે ત્યાં રાખજો, એટલે જેને બાકી હોય ને એને કંઈ ક્યાંક મળે તો આ તો મહત્વની વાત છે. પ્રસાદ છે એ ભાવના છે, પ્રસાદ ભગવાનના અધ્રામૃતવાળો હોય એટલે મીઠો લાગે છે, એનું એ મહત્વ છે, એટલા માટે બધાને પ્રસાદ મળે એવી એક્સપેક્ટેશન આશા હોય, સમજે ને. ભગવાન હવે દ્વારકાધીશ બન્યા છે, સોરી, ભગવાન ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે અને ઉગ્રસેન કહે છે કે હું તો નામનો રાજા છું, સાચો અર્થમાં રાજા તો કૃષ્ણ છે, એના માટે 56 ભોગ બને છે, ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવે છે, ઠાકોરજી ભોગ આરોગે છે, પણ ઠાકોરજીને આનંદ નથી. ઠાકોરજીને જે આનંદ હોવો જોઈએ ને એ આનંદ એને નથી મળતો, કારણ કે એને વ્રજ સાંભળે છે, ગોકુળ સાંભળે છે. હવે ઉગ્રસેનનો રાજ્યાભિષેક કરવામાં આવે છે, વાસુદેવને પાછા લશ્કરના કમાન્ડર તરીકે અને મંત્રી તરીકે, મુખ્યમંત્રી તરીકે મૂકવામાં આવે છે. કૃષ્ણ કનૈયાને જનોઈના સંસ્કાર આપવામાં આવે છે, 16 સંસ્કાર કહેવામાં આવે છે, લગ્નના સંસ્કાર, જનોઈના સંસ્કાર, એવી રીતે કૃષ્ણ ભગવાનને જનોઈના સંસ્કાર આપવામાં આવે છે. કૃષ્ણ અને બલરામ બંનેને જનોઈ પહેરાવવામાં આવે છે. ભગવાનની ઉંમર લગભગ 12 વર્ષની થવા આવી છે. કૃષ્ણ ભગવાનને સંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યાભ્યાસ માટે મૂકવામાં આવે છે. કૃષ્ણ છે એ તો ભગવાન છે, એને તો વેદ છે ને, એના શ્વાસોશ્વાસમાંથી વેદ જન્મા છે, એ વેદના જે ભાષ્ય છે, વેદ અને પુરાણ એના જે લખાણ છે ને એનું આપણે પુનઃશ્ચરણ કરીએ છીએ, એવા જે વેદના વિભાગ કરનાર, વેદના 18 પુરાણ બનાવ્યા એવા જે વ્યાસ ભગવાન, એણે જે સંકલન કરેલું ને, નારદજીની આજ્ઞા હતી, નારદજીની સલાહ હતી, એ શ્રીમદ ભાગવત એનું પુનઃશ્ચરણ આપણે કરી રહ્યા છીએ. આ શ્રીમદ ભાગવત છે ને એ ભગવાનના શ્વાસોશ્વાસમાંથી
વેદ છે એ ભગવાનના શ્વાસોશ્વાસમાંથી ઉત્પન્ન થયા છે. એવા જે ભગવાન છે એને ગુરુના આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ કરવાની જરૂર નથી, પરંતુ તમને અને મને જગતના લોકોને શિક્ષણ આપવા માટે કે ભાઈ ગુરુ કરવા જરૂરી છે, વિદ્યા અભ્યાસ કરવો જરૂર છે, વેદનું અધ્યયન જરૂરી છે, જીવન જીવવા માટે જે કંઈ નૈમિત્તિક શિક્ષણ કહીએ ને એની જરૂર છે. જ્ઞાન અને વિજ્ઞાન જગતની અંદર જે રોટલા રળવા માટેનો જે વ્યવહાર આવડે ને એનું નામ જ્ઞાન. પછી વિદ્યાભ્યાસનું જ્ઞાન હોય, ખેતીનું જ્ઞાન હોય, વેપારનું જ્ઞાન હોય, હજામત કરવાનું જ્ઞાન હોય કે જોડા સીવવાનું જ્ઞાન હોય, આ બધું જ્ઞાન જેનાથી અર્થોપાર્જન થાય, જેનાથી દ્રવ્ય આપણને મળે, આપણો વ્યવહાર ચાલે, આપણું જીવન ચાલે, ભોજન ખરીદી શકાય, કપડાં ખરીદી શકાય, રહેવા માટેનો આશરો બનાવી શકાય, એને અર્થોપાર્જન નામનું જે ધન કહેવાય એ આ જ્ઞાનથી આવે છે. વિજ્ઞાન એટલે વિ વતા જ્ઞાન, વિ એટલે વિશિષ્ટ, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. ભગવાન સંબંધી જે જ્ઞાન હોય એને વિશિષ્ટ જ્ઞાન કહેવાય. અત્યારે તો આપણે વિજ્ઞાન કહીએ એટલે બસ સાયન્સ, અંગ્રેજીમાં સાયન્સ, પ્રયોગ કરવાના લેબોરેટરી અંદર પ્રમેય લખવાના ને એની સાબિતી લખવાની, સાબિતી હરખી ન થતી હોય નેતિ સાબિતી કે આમ નથી અને આમ છે, આ સાબિત નથી થતો એટલે આ હોવું જોઈએ, એને નેતિ સાબિતી કહેવાય. ભગવાનનું સ્વરૂપ છે ને એ પણ નેતિ સાબિતી જેવું છે. કોઈ એમ કે સ્વરૂપ દેખાડો, કોઈ દેખાડી શક્યું નથી અત્યાર સુધીમાં, અને જે દેખાડી શકે એમ હોય એની સ્થિતિ ઉપર હોય, અને જે જોઈ શકે એમ હોય ને એની સ્થિતિ એની નેક્સ્ટમાં હોય. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કોઈ આવે ને, પછી ઓલો બીજો આવે અને કહેવાય કે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ હોય, ભલે ફર્સ્ટ ક્લાસ અને જાજા માર્ક, ઓલાથી એક માર્ક ઓછો હોય ફર્સ્ટ ક્લાસ સેકન્ડ કહેવાય, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ન કહેવાય. અમેરિકા વિશે અમેરિકાના પ્રમુખ જે નિક્સન હતો ને એણે એવું સ્ટેટમેન્ટ આપેલું, અમેરિકા ઇઝ નંબર ટુ ઇન ધ વર્લ્ડ બટ નન ઇઝ વન. અમેરિકાનો નંબર દુનિયાની અંદર બીજો છે, તો આપણને એમ થાય ને પહેલો નંબર કોનો, પહેલો નંબર કોઈનો નહીં, પહેલો નંબર કોઈનો નહીં. ઘણીવાર આપણે એમ કહીએ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, હવે ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તો ફર્સ્ટ આવ્યો એ બરાબર, પણ 59% આવ્યો હોય તો 60 ફર્સ્ટ ક્લાસ કહેવાય. જ્યાં શિક્ષક ભાઈઓ પ્રિન્સિપાલ બધા બેઠા છે ને એને એ આ પૂરક આપે કે 60 હોય તો ફર્સ્ટ ક્લાસ કહેવાય, એ નિયમ બાંધ્યો છે. એટલે 60% ન આવ્યા અને 59 આવ્યા હોય તો એને ફર્સ્ટ ક્લાસ ન કહેવાય, પણ પહેલો નંબર તો 59 આવ્યા હોય અને બીજાને 58 આવ્યા અને ત્રીજાને 57 આવ્યા હોય તો 59 વાળો જ પહેલો નંબર કહેવાય ને, તો એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ન કહેવાય, સેકન્ડ ક્લાસ ફર્સ્ટ કહેવાય, પણ નંબર એનો પહેલો ગણાય. એમ ભગવાનના માર્ગની અંદર આપણે ભલે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ન હોઈએ, ભલે ડિસ્ટિંક્શન ન હોય, પણ પહેલો નંબર લાવવા માટે કોશિશ કરવી, કોશિશ કરવી એ આપણી ફરજ છે. કોશિશ નહીં કરીએ તો એ રસ્તે કોઈ દિવસ જવાશે નહીં. એટલા માટે તમારી અને આપણા બધાની, હું પણ તમારી ભેગો જ છું, આપણી બધાની ફરજ એ છે કે પ્રયત્ન કરી શ્રીહરિનું ભજન કરવું, શ્રીહરિને ઉપાસના કરવી, શ્રીહરિને મગજમાં કોતરી લેવા, શ્રીહદે વિશાળ હૃદય બનાવીને એની અંદર પધરાવી દેવા, એની આરતી ઉતારવી, એને ફૂલ ધરવા, એને ભોગ ધરવો વગેરે. નવધા પ્રકારે કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમની અંદર જાય છે. સાંદીપની ઋષિ એમને બહુ આનંદથી આવકારે છે, આનંદથી એને શિક્ષા આપે છે. શિક્ષા પૂરી થવા આવી છે. એમાં એક પ્રસંગ એવો છે, એક દિવસ કનૈયો અને સુદામા એમનો મિત્ર, પોરબંદરના બ્રાહ્મણનો દીકરો, ગરીબ બ્રાહ્મણ છે પણ બહુ તપસ્વી છે, બધા છોકરાઓ રમવા જાય, આ સુદામા છે ને બેઠો બેઠો જપ કરે, કૃષ્ણ ભગવાન એને પરાણી રમવા લઈ જાય. થોડી વાર રમે ને પાછો કૃષ્ણનું ધ્યાન ચૂકવીને પાછો આશ્રમમાં આવીને પાછો તપ કરવા માંડ્યો. આવો સુદામા એટલે તપસ્વી બ્રાહ્મણ, જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું છે એને સુદામા કહેવાય. આ સુદામા બ્રાહ્મણ અરે ભગવાને એટલા માટે દોસ્તી કરી, કારણ કે ઇન્દ્રિયોનું દમન કરનાર બ્રાહ્મણ છે, એટલા માટે ભગવાન કહે છે એનો સાથ હું રાખું ને તો મારી બુદ્ધિ નિર્મળ થાય. આપણને શીખવવા માટે ભગવાન કહે છે, ભગવાનની બુદ્ધિ તો નિર્મળ જ છે, એની બુદ્ધિ નિર્મળ કરવી પડે એમ નથી, પણ ભગવાન આપણને ઉપદેશ આપવા માટે એમ કહે છે કે તમારે મિત્રતા એવા સાથે રાખવી કે તમારાથી એક બે વર્ષ ઉંમરમાં મોટો હોય, મોટો હોય ને એની પાસેથી કંઈક શીખવા મળે, નાનો હોય એની પાસેથી શું મળે, ગુટકા ખાતા, બીડી પીતા, તમાકુવાળા પાન ખાતા, તમે જોજો હરખે હરખાની કંપની હશે ને તોય તો જ વ્યસન પડશે. એ કંપનીમાં એક કનિયાની કંપનીમાં જે મતલબ ઉપનંદ કાકા હતા ને 60 વર્ષના ભેગા,
અને કનિયો અને બધા પાંચ પાંચ છ છ વર્ષના બાળકો હો, પણ નંદ બાબાએ ઉપનંદ નામના વૃદ્ધ ગોવાળિયાઓને આ લોકોને ભેગા મોકલ્યા. એટલે ગોવાળિયાઓ કઈ ખોટું કરે ને, ગંજી પત્તે રમવા બેહે, એટલે ઉપનંદ કાકા ગંજી પત્તો લઈને જમનાજીના ધરામ નાખી દે, ત્યાં તો કાળી નાગ રહીએ, એટલે ઓલા ગંજી પત્તો લેવા ફરીથી જાય જ નહીં. હાથમાં ગંજી પોત હોય તમે માગ પત્તું શીખો ને, જુગાર બને ત્યાં સુધી ન રમવો, દારૂ ન પીવો, બને ત્યાં સુધી તમાકુ ન ખાવી. તમે જોજો ઘણા તમાકુના પાનના ગલાવાળા હોય ને, એ ન ખાતા હોય, જોવું તમારે. હં, આપણને ખબરાય, આપણને પાન ખબરાય, પોતે તમાકુ ન ખાતા હોય. ખાતા હોય ક્યારેક હોપારીને ખાલી કટકો મોઢામાં નાખે ને હાદું પાન ખાય, જોવું તમારે. તમાકુનું ખેતર હોય ને એમાં ગધેડા ગયા હોય તો વાઇડ ન કરવી પડે, એમને બહાર નીકળી જાય. હું આપણે તો મનુષ્ય છીએ એટલે ન ખાવાની વસ્તુ ન ખાવી, આમલેટ ન ખવાય, ભલામણા આમલેટ ખવાતું છે હિન્દુ થઈને આપણે, ચિકન ન ખવાય, મીટ ન ખવાય, ગાયનું માંસ ન ખવાય, ડુક્કરનું માંસ ન ખવાય, હરણાનું માંસ ન ખવાય, હા હલા પકડી ન ખવાય, તેતરડા ન ખવાય, ખવાય જ નહીં, આ ખાવા જેવું નથી. આપણે દાંતે જવો સીધા, સિંહના દાંત આમ ચાર આવા આવા હોય, બે નીચે બે ઉપર, તોડી નાખે આમ કર્યું હોય તો આપણા દાંત એવા નથી જવો. એટલે ભગવાને આપણને નિષેધ કર્યો છે કે આ વસ્તુ ન ખવાય ને આ વસ્તુ ખવાય. કેટલા બધા અનાજ, કેટલી વનસ્પતિ, કેટલા ફ્રૂટ્સ, કેટલા નટ્સ, કેટલા પ્રવાહી પદાર્થો, સાત્વિક ખોરાક ખાવા પ્રયત્ન કરવો. ઉપદેશ નથી, આ વાત કરું છું, લાગે તો લઈજો, નકર જય ભગવાન. કાલ સવારે 10 વાગ્યે આવ્યા છે ને આ મંડપ બંડપ બધું, હં અત્યારે છાયા બેઠા સરસ મજાના. શું એટલા માટે ઘેરા ઘા છે, જેને લાગે ને હું લઈ લેજો, ન લાગે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, એ ના સમજ્યા ને. કાલ હું મારા રસ્તે, તમે બધા આપણે રસ્તે. એટલે પ્રયત્ન કરજો, પ્રયત્ન કર્યા વગર કાંઈ મળતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સાથે, સુદામાની સાથે, સાંદીપની ઋષિના ઋષિના આશ્રમની અંદર, ક્ષિપ્રા નદીને કાંઠે સાંદીપની ઋષિનો આશ્રમ છે, ત્યાં બાળ વિદ્યા ભણે છે. અને ભગવાનને એક વખત ગુરુજી મંત્ર આપે અથવા શ્લોક આપે ને, ભગવાન એક વખત સાંભળે ને બધું યાદ રહી જાય, એટલે એકદમ એણે શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. કારણ કે આના શ્વાસોશ્વાસની અંદરથી વેદ ઉત્પન્ન થયા છે, એને યાદ રાખવા જેવું કાંઈ છે નહીં, એને યાદ જ છે. તમને ને મને ઉપદેશ આપે છે કે જરૂરી છે, એટલે ગુરુ કરવા જરૂરી છે, આશ્રમમાં જવું જરૂરી છે, બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. એટલા માટે તો વિદ્યાર્થીઓ જ્યાં સુધી વિદ્યા અભ્યાસ કરે છે ને, ત્યાં સુધી એમના માવતર એમના લગ્ન નથી કરતા. બ્રહ્મચર્ય પાળે, બ્રહ્મચર્ય એટલે શુક્ર, શુક્ર એટલે શક્તિ, શુક્ર એટલે વીર્ય, વીર્યનો સંચય થાય, બ્રહ્મચર્ય પાળે તો મગજની અંદર, દેહની અંદર શક્તિ રહે છે. ભણવા માટે શક્તિની જરૂર છે, ભણવા માટે મગજની જરૂર છે. શક્તિ તમારી જો બીજી રીતે વપરાઈ જશે ને ઉંમર થયા પહેલા, તો બ્રેઇન નહીં રહે. ઘણી જગ્યાએ આપણે પૂછીએ, હું બેન નવમું કેમ ઉઠી ગયો, ક્યારે ઉઠી ગયો, 4 વર્ષ થયા, 4 વર્ષમાં તો ગગાતું ભણીને તૈયાર થઈ ગયો હતો, ઉઠી ન ગયો હતો. એક બે જણા છોકરાઓને તૈયાર કર્યા, મેં કીધું એ 4-4, 5-5 વર્ષ પહેલાં સાયન્સમાં ફેલ થઈને ઉઠી ગયા, બેકને તૈયાર કર્યા કે ભણો, ભલામણા ભણો, એમ માનવાનું 5 વર્ષે મોડા જન્માતા, હજી 50-60 જીવવાના છે ને, ફાયદો થઈ જાય, ભણી લ્યો, તૈયાર કર્યા છે, હવે જોઈ કેવા. ઘણી વાર હું સમસાનનો વૈરાગ હોય, નાની ઉંમર હોય ને કોઈનું બૈરું મરી ગયું ને, પછી ઓલું લઈને જાય ને તો હાડીને શેડો ફાડીને ખીતીએ બાંધીએ, ખીતીએ બાંધી દે, એનો અર્થ એવો કે કરવું જ બીજી વાર, નથી કરવું શું થાય, કયો તો ખરાબ. હે, બાંધી દે એનો અર્થ એવો કે હજી બીજું ઘર કરવું, નકર શું થાય. ઓલા જેને ખબર ને, ઓલા ઘરઘે નાતરું કહેવાય ને પરણે અને કન્યા કહેવાય, એટલે પેલા જે ભલામણ કરેલી હોય ને કે ભાઈ બેન દીકરી આમ થયું છે, દુખાણે હતી, ફલાણું થયું, ભાગ્યું હતી, ભાગીને વહી આવી છે, કાઢી મૂકી હતી, એનું બીજી વાર લગ્ન કરવા, એને ઘરઘણું કહીએ, સમજ્યા ને. પછી આપણે પેલા લૌકિકમાં એમ કે માથા ભટકાવે, ખરેખર માથા નથી ભટકાવતા, પણ પેલા દોણાની અંદર પેલો દીવડો બીવડો કર્યો હોય ને, કે અગ્નિદેવના દર્શન કરો, એટલે ફેરા ફેરવાનું ન હોય, એટલે દીવડો કર્યો ને એ અગ્નિદેવની સાક્ષીએ બેને એમ કે આમાં દર્શન કરો, એટલે બે જણા એક અરે દર્શન કરવા જાય, માથા ભટકાય જાય, એટલે કે ઘર ગાવ ત્યારે માથા ભટકાવે, માથા ભટકાવવાનું ખરેખર ન હોય, અગ્નિદેવના દર્શન કરવાનું હોય. એટલે ઓલો લીરો બાંધીને જાય ને, એટલે એમ લોકોને ઓલા ડાઘું હોય ને, બધાને ખબર પડી જાય કે ઠીક ભાઈને હજી બીજું ઘર કરવું છે, એટલે બધા નાતરું બતાવવા માંડે, સમજ્યા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા,
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનો ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, 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 કૃષ્ણ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, 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 કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ સંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ કરવા માટે આવ્યા છે. એક દિવસ કૃષ્ણ ભગવાન અને સુદામા બંને જંગલની અંદર લાકડા વીણવા માટે જાય છે. એકદમ વરસાદ વરસે છે, પૂર આવે છે, ક્ષિપ્રા નદીને સામે કિનારે હોય છે એટલે પૂરની અંદર ઉતરી ન શકવાથી તેઓ રાતવાસો ઝાડના થડ નીચે કરે છે. સુદામાને ગુરુમાતાએ બંને માટે જંગલની અંદર ખાવા માટે થોડા છીણ્યા આપ્યા છે, કહેતા નીકળ ડાળિયા આપ્યા છે. કૃષ્ણ ભગવાન થોડા આગળ નીકળી ગયેલા એટલે કૃષ્ણના ભાગના ડાળિયા પણ સુદામાને આપ્યા છે કે કૃષ્ણને આપી દેજે. વરસાદ બહુ વરસે છે, ઝાડના થડ નીચે અને ઝાડની ડાળી ઉપર પોતે આશરો લીધો છે. રાત્રિના સમયે સુદામાના ખિસ્સામાં ડાળિયા છે, સુદામા ભૂખ લાગી છે, એકલો એકલો ડાળિયા ખાય છે. કૃષ્ણ ભગવાન કે સુદામા અવાજ શેનો આવે છે? સુદામા કહે છે કે હું ઠંડી મને બહુ લાગે છે ને એટલે મારા દાંત છે ને એનો અવાજ આવે છે. ભગવાનને ખબર છે કે સુદામા ખોટું બોલે છે, ભગવાનને ખબર છે કે સુદામા શું ખાય છે. તમને ને મને ઉપદેશ આપવા માટેની આ વાત છે કે કોઈ દિવસ એકલા ખાવું નહીં. આપણી પાસે કોઈ પણ વસ્તુ હોય, એક ભાઈ હતા, એક દિવસ પોતાના પત્ની સાથે બાબલા બેબલી સાથે બેઠા બેઠા ઘરની અંદર શેટી ઉપર બેઠા છે અને દ્રાક્ષ ખાય, સરસ મજાની દ્રાક્ષ મજા બજારમાં આવી છે લેતા આવ્યા, ખાય છે બારણા ખુલ્લા છે, ડેલી ખુલ્લી. તો ભાઈ એના મિત્ર બહારથી હાથ આંગળી એક બળકને તીડ લઈને આવ્યા, દૂરથી જોયું કે આ લોકો કંઈક આમ આમ કરતા હતા, ખાતા હતા, બાબલાને આપતો જ ને બેબલીને આપતો જ ને આમ કરતો જ ને, ઓલે જોયું બહારથી કે આ કંઈક ખાય છે, તો એકદમ દ્રાક્ષને હંગરી દીધી ને આમ સમજ્યા. તો પેલા મિત્ર આવીને કે કેમ હું કરો છો? બસ કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં. પેલો વાટક્યો આમ ઉતાવળે હરખો તો હંગરાય નહીં, હરખો હંગરાય નહીં સમજ્યા ને, એટલે ખબર પડી જાય. પેલા ભાઈએ જોયું કે હવે બે ચાર દાણા બાકી રહ્યા છે, નકર બે ચાર દાણા બાકી હતા ને ઓલા ભાઈ આવ્યા અને કીધો કે અમે ભાઈ દ્રાક્ષ ખાતા હતા પણ હવે થઈ રહેવા આવી, ચાલ્યો પ્રસાદીના રૂપમાં એક એક દાણો બધા લઈ લ્યો તો કાંઈ તમે ગરીબ ન થઈ જાત. ભાગવત આપણને કહે છે કે જો આપણે કોઈ ખાતા હોઈએ, ખાવા બેઠા હોઈએ અને કોઈ આવી ચડે ને તો એમ માનવું કે એ અન્ન દેવતાની અંદર એનો ભાગ છે. વિવેક શક્તિ વાપરવી, એ સિવાય એ માણસ આવે નહીં આપણે ઘેરે કટાણે. જે માણસ પોતાની પાસે હોય, ખાવા બેઠો હોય, પીરસવાનું હોય, એની અંદર જે અન્યાય કરે, પોતાના હારી હારી વસ્તુ રાખે અને બીજાને સામાન્ય વસ્તુ, ઘણી વખત અન્નકૂટનો પ્રસાદ થયો હોય ને, અન્નકૂટ થયો હોય ને, હારી હારી મીઠાઈ હોય ને, ઓલા હાર થયા હોય ને રાખી મૂકે આમ સમજ્યા, પછી થોડીક ઘરે લઈ જાય અને થોડીક પોતાના ઓળખીતા હોય ને એને સમજ્યા બારોબાર. પારકે પૈસે પરોપકાર,
પારકે પૈસે પરોપકાર. બધાને ખબર હોય કે તું નથી ઘરે જ નથી લેવો, હું પણ બધાને ખબર હોય આ ઠાકોરજીને છેતરવાની વાત છે. ભાઈઓ બહેનો, આવી રીતે કોઈ દિવસ વર્તણૂક કરવી નહીં. ઠાકોરજીને તમે ઉલ્લું કોઈ દિવસ નહીં બનાવી શકો. માણસને છેતરી જાઓ, અને માણસ છે ને એ છેતરાતા નથી. હો ભાઈ, તમારું માન રાખવા માટે ખબર હોય ને તો એ માણસને ન કહે કે ભાઈ તમે આવો, સમજ્યા ને? આપણે ઓલે ઘણી વાર વાત ન સાંભળતા, ઘણીને રસોડું હોય તો ઓલે બરફી બનાવે, બરફી બહુ કિંમતી કહેવાય ગામડાઓમાં, બરફી બનાવે તો બરફીને તાંહાડા બરાબર વિયા જાય. ક્યાંક પીરસવા ટાણે કે ભાઈ આઠ ચોકીઓ ભરી હતી, ક્યાં ગયું? તો બે ત્રણનો હિસાબ મળે ને, બે ત્રણ ચોકીઓ પછી ઓલા નાના છોકરા હોય ને એ અઠવાડિયા પછી પાછા ઓલા બરફીને ઢેફલા ઉલાળતા હોય, તો એ આપણને ખબર પડે કે તારી પાસે બરફી ક્યાં છે? મારી બાઈ આપી, ક્યાંથી કાઢી? પટારામાં જ કાઢી. સમજ્યા? કોઈ અણબુદ્ધ નથી, સમજ્યા ને? આપણને એમ લાગે કે એ લોકોને શું ખબર પડે, એ તો ભોળા છે, એ તો ગાંગલા છે. ગાંગલું કોઈ નથી, બીજાને ગાંગલા કહેવા વાળા પોતે ગાંગલા છે, એટલા માટે બીજાને ગાંગલા કહે છે. ઓલા એરપોર્ટ ઉપર એક દિવાલ કરી હોય ને ગાબચા નથી પડી જતા, એવા ગાબડા પડી ગયેલા, તો ગાંડા બારા નીકળે ને બાજુમાં એક ઘાંસી પડી છે, કાંઠા દે હળગાવ્યા, તો એક ડાયો માણસ રસ્તે હેલો જતો છે, વટે માર્ગ જને કે ને, એ કહેલા તમે બધા ગાંડા લાગો છો. તો ઓલા ગાંડા હતા ને એ બધા એલા ગાંડો જાય ગાંડો જાય, ઓલાને પકડીને અંદર નાખી દીધો, સમજ્યા? એટલે ગાંડાની દુનિયામાં ડાયા થયા જેવું નથી બહુ, અને એમાં દોઢ ડાયું તો થવાય જ નહીં. હું એટલા માટે જો આપણે પીરસતા હોઈએ તો સમભાવથી પીરસવું, આપણે ખાતા હોઈએ ને કોઈ આવી ચડે ને તો એને પણ ખાવાનો વિવેક કરવો, અને કંઈ એવી બહારથી વસ્તુ લાવીને ખાતા હોય ને તો એને પણ આપવું. તમે કંઈ ફ્રૂટ લઈ આવો, મીઠાઈ લઈ આવો, એ કંઈ એમ નથી કહેતો કે ભાઈ બધું બે કિલા લઈ આવ્યો બધું મને આપી દો, અને તમે બે કિલા લાવ્યા કે બે કિલો લઈને ખાવાનો બેઠા હો, સફરજન લાવ્યો, જમ્મુખ લાવ્યો, બોલ લાવ્યો, ગમે તે બે ચાર લઈને ખાવા બેઠા હો, આ થોડું કંઈ વખારી થયા તેની અંદર બધું નાખી દેવા લાવ્યા હોય, એટલું વિવેકથી ખવાય ને. એટલા માટે અન્નની અંદર કોઈ દિવસ અન્યાય કરવો નહીં. પોતાનું આવે ને જાજુ આપી દે, પોતાનો દીકરો આવે ખીસું ભરી દે પ્રસાદી, એવું કરવું નહીં, સમજ્યા ને? કારણ કે કર્મ આપણે જે કરીએ ને એ કર્મ આપણને નડબે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ, ત્રણ પ્રકારના કર્મ છે. પ્રારબ્ધ કર્મ કોઈને છોડે નહીં, મને ને તમને. પૈસાદાર હોય ને ગરીબ થઈ જાય, ગરીબ હોય ને પૈસાદાર થઈ જાય, ભૂખમરો આવી જાય, હો ભાઈ એક હાંધે ને તે તૂટે, ક્યાંય મેળ પડે નહીં, ગમે એમ કરો, હાજુ ને માંદુ ને આ તેન, એક્સિડન્ટ થાય ને પગ ભાંગી જાય ને આમ થાય ને તેમ થાય ને, આ બધા પ્રારબ્ધ છે જીવના. એટલા માટે કૃષ્ણનું ભજન કરવામાં આવે તો ભગવાન એમ કહે છે કે પ્રારબ્ધ છે ને થોડા હળવા થાય. હળવા કે હળવા થાય એનો અર્થ કે આપણા મનની અંદર એવી સ્ટ્રેન્થ આવે, મન એવું મજબૂત બને કે ગમે એવું દુઃખ આવે ને તો સહન કરી શકે, પડી ન ભાંગે, કોઈ દિવસ આપઘાત કરવાનો વિચાર ન કરે. અને આપઘાત કરવાનો વિચાર કરવો નહીં, આપઘાત ન કરવો ને કોઈનું ખૂન ન કરવું. નાનું બાળક હોય ને ગર્ભની અંદર, એને તમે પેલું કરો તો ખૂન કર્યું કહેવાય, એટલે કોઈ દિવસ ખૂન ન કરવું, ભ્રૂણ હત્યા ન કરવી, બહેનો દીકરીઓનો નાશ ન કરવો, દીકરીને દૂધ પીતી ન કરવી, આવી રીતે સમાજની અંદર રહેવામાં આવે ને. અને દીકરીઓને તો લક્ષ્મી કહેવામાં આવે, લક્ષ્મીનો વિનાશ કરો ને પછી એમ કહો પૈસા ઘરમાં આવે, ક્યાંથી આવે ભલામણ? લક્ષ્મીને તમે પહેલાં વળાવી દીધા જન્મમાં પહેલાં. દરેકને જન્મવાનો અધિકાર છે. ભગવાન આપણને બધાને સદબુદ્ધિ આપે, આપણે બધા ભગવાનના માર્ગમાં આગળ વધીએ, અને જ્ઞાનરૂપી જે ગંગા વાક્મય ભગવાનની સ્વરૂપ છે ને એના માધ્યમ દ્વારા ભગવાનનું ભજન કરી આપણા જીવાત્માને એકદમ ભક્તિના પોષણવાળો બનાવી શકીએ. કૃષ્ણ ભગવાને વિદ્યા અભ્યાસ લગભગ પૂરો કર્યો છે. કૃષ્ણ ભગવાન ગુરુજીને કહે છે કે મારે તમને ગુરુદક્ષિણા આપવી છે. સાંદીપની ઋષિ કહે છે, ઉજ્જૈનની અંદર એનો આશ્રમ છે, ક્ષિપ્રા નદીને કિનારે એમનો આશ્રમ છે. ગુરુજી કહે છે કે જો આ વૃક્ષ દેખાય ને મને વગર માગે ફળ આપે છે, આ બધા કંદમૂળ દેખાય ને એને ખોદી અને હું જરૂર પ્રમાણે હું અને ગુરુ માતા બંને ખાઈએ છીએ, આ ક્ષિપ્રા નદી છે ને એ મને જલ આપે છે, મારે કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, મારે કોઈ પણ વસ્તુ જોતી નથી, અને બેટા મેં તને શિક્ષા લેવાની કંઈ પણ તારી પાસેથી લેવાની આશાએ નથી આપી, મેં તો શિક્ષા તને એટલા માટે આપી છે કે જેથી તારું જ્ઞાન વધે, અને એ શિક્ષા તને કોઈ એવો શિષ્ય મળે ને તો વગર પૈસે તું એને આપજે. અને કૃષ્ણ ભગવાને આ જે સાંદીપની ગુરુ પાસેથી મેળવેલી શિક્ષા
મહાભારતના યુદ્ધ સાક્ષી પૂરે છે કે ગીતાના રૂપમાં 700 શ્લોકની જે ગીતા છે ને એના રૂપમાં કૃષ્ણ ભગવાને આ જ્ઞાન અર્જુનને આપ્યું છે. અને અર્જુન પાસેથી એક પણ પૈસાની અપેક્ષા નથી રાખી. ઉપરથી અર્જુનના રથ અને અર્જુનનો રથ આવ્યો છે, એના સારથી બન્યા છે. 18 દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું. અર્જુનના ઘોડાઓને કેટલાય બાણ લાગે. કનિયો સાંજના વખતે અર્જુનને કહે, અર્જુન તું સૂઈ જા, કાલ સવારે તાજો થઈને તારે લડાઈ લડવાની છે. અને ભગવાન ઘોડાના શરીરમાંથી બાણ કાઢે ત્યાં મલમ પટ્ટી કરે. આવું તો ભગવાને કામ કર્યું છે. લેવાને બદલે ઉપરથી કૃષ્ણ ભગવાને આપ્યું છે. આને ગુરુ કહેવાય. ગુરુ કરવા તો આના જેવા હોવા જોઈએ. ગુરુ કરવા તો સંદીપની જેવા હોવા જોઈએ કે કોઈ પણ વસ્તુની અપેક્ષા વગર આપણને જ્ઞાન આપે. અને આવું જ્ઞાન એને શાશ્વત જ્ઞાન કહેવાય છે. આ જે જ્ઞાન છે ને એને શાશ્વત જ્ઞાન કહેવાય છે. આજકાલના વિદ્યાર્થીઓ, આજકાલના શિક્ષકો ટ્યુશનમાં ભરાવે અને સ્કૂલની અંદર જઈ જાજુ ન કહેવાય ભાઈ, શિક્ષિત સમાજની અંદર પાછા ફેંકાઈ જઈએ ભાઈ. હં, મારે હજી 5 કથાઓ કરવાની બાકી છે, એટલે સહકારની જરૂર છે. ફેંકાઈ જઈએ જો બહુ વિરોધાભાસી ભાષણ કરીએ ને તો ન હાલે. હજી 5 કરવી છે, જ્ઞાન પીરસવું છે, એ અટકી જાય પાછું. એટલે આગળ કાંઈ નથી કહેવું, પણ કહેવાનો મતલબ એ છે કે નીતિ રાખીને કરવું. જો તમને શિક્ષણની સંસ્થા પગાર આપતી હોય અને તમારી ફરજ છે છોકરાઓને ભણાવવા, પછી ટ્યુશન રાખીને ભણશે ને તો પૈસા મળશે ને એવી આશા ન રાખવી. આશા છે એ અમર છે, આશા છે એ ઠગારી છે. આ જગ્યાએ અનિતિ કરીને પૈસો કમાવાની આશા છે ને એ ઠગારી છે, એટલું યાદ રાખજો. ટેમ્પરરી તમને મજા આવશે, પલંગ થઈ જાય, 4 વ્હીલ થઈ જાય, 2 વ્હીલ થઈ જાય, સમજ્યા? પણ એ શું, એટલા માટે ઘણા છોકરા હોય ભણે નહીં. લ્યો, 2-3 છોકરા હોય, બાપ મરી જાય, મા મરી જાય, પણ છોકરો ભણે નહીં. મરી જાય એટલે માથાકૂટ કરીને, આમ નહીં હોય ભાઈ, માફ કરજો, ક્યાંક અવળું સમજી લેતા નહીં પાછા. છોકરા ભણે નહીં, તમે કરો હું તો નામ કોઈનું નથી દેવું, પણ અમારે રવજીભાઈ ક્યાંક એક વાત કરતા, એટલે કહેવાનું કે આવું થાય ઘણીવાર. આપણા પૂર્વજન્મના પ્રારબ્ધ છે ને એ ઘણીવાર હરખા ન હોય ને તો મેળે જ ન આવે. છોકરો ન ભણે તમે શું કરો, એને મરાય છે, મરી નખાય છે. દીકરી ન ભણે તમે શું કરો. કુકાવની અંદર તો આપણે હાલતા ને ચાલતા ઢગલા ને પગલા મેં કેટલાય પૂછ્યા, છોકરો મળે ને હું કેનો દીકરો, શું નામ, કેટલા ભણે, એમ કે 9મું કાં, એમ કે 9મું ભણી. મેં કીધું અત્યારે શું કરે, આમ ઉંમર ઉપર થોડોક તો ખ્યાલ આવે ને, 9મું ભણતું હોય એટલું ટાબર્યું હોય મારી જેવું નીચું, અને ઓલો થઈ ગયો હોય મોટો આમ, સમજ્યા ને? તો એને પૂછી કેટલા વર્ષે ઉડી ગયો, 3 વર્ષે, હવે શું કરસ, કાંઈ નહીં. એટલે ભલામણ આ જવાબ છે, કાંઈ નથી કરતો તો 12 ધોરણ ભણતો, 18 વર્ષની ઉંમરનો છોકરો કાંઈ નથી કરતો. એટલે આ એક થોડીક વિચારવા જેવી બાબત છે. કુકાવની પ્રજાની અંદર આપણે કુકાવના શું કહેવાય સ્વજનો વડીલો બેઠા છે ને, બધા ધ્યાન રાખજો. દીકરાઓને ભણાવવા માટે પ્રયત્ન કરજો, સારા સંસ્કાર આપજો. ઉઠાડી નહીં લેતા, હીરામાં નહીં જવા દેતા, સમજ્યા? અને છોકરાઓ ક્યાં જાય છે ને આખો દી, એની થોડીક સમજ્યા, તો છોકરાઓ 50% સુધરી જાય. અને આ કથામાંથી મને 5 છોકરાએ સુધરશે ને તો મને એમ થાય કે મેં કુકાવમાં કથા વાંચીએ ને આપણા ભાઈઓમાંથી, આપણા ગામમાંથી સ્વજનો બધા વડીલો એમાંથી કોકને મદદ થઈ. બને તો કોક ગુટકા છોડજો, પાન ખાઓ પણ ગુટકા છોડજો, તમાકુ છોડજો. ઘણા પાન ખાતા જ બોલી જ ન હોય, આમાં એટલું મોઢું ખુલે ને આમ, આમ સમજ્યા? કારણ કે મોઢું પેલું થઈ ગયું હોય. અરીસાને કેવું થોડું પડે કે ભાઈ બતાય હું કેવો છું એમ, અરીસા આમાં ઊભા રહીને હોય એવા જ દેખાય. એટલા માટે ભગવાને વિદ્યા અભ્યાસ કર્યો, આપણને જ્ઞાન આપ્યું કે તમારે વિદ્યા અભ્યાસ કરવો, ગુરુ બનાવવા. સાંદીપનિ ઋષિ કહે છે કે બેટા, મેં વિદ્યા કોઈ લાલચથી તને નથી ભણાવી, છતાંય તને કોઈ લાયક શિષ્ય મળે ને વગર પૈસે એને ભણાવીએ. કૃષ્ણ ભગવાનને અર્જુનને ભણાવી. કૃષ્ણ ભગવાન કહે છે ગુરુ માતાને કે માતા, ગુરુજી ના પાડે છે પણ મારી ભાવના છે કે મારે કંઈક ગુરુદક્ષિણામાં આપવું છે. ગુરુજી ગુરુપત્ની માતા છે, સ્ત્રી છે, ભાવનાશીલ છે. ગુરુપત્ની એમ કહે છે કે અમે યાત્રા કરવા માટે વેરાવળના દરિયે ગયા હતા, ત્યાં અમારો એક યુવાન દીકરો સમુદ્રની અંદર ડૂબી ગયો છે, મરી ગયો છે, એને લાવીને આપો.
ગુરુ માતા જાણે છે કે આ સાધારણ વિદ્યાર્થી નથી, આ કૃષ્ણ છે સાધારણ વિદ્યાર્થી, મારા ને તમારે જેવો વિદ્યાર્થી વિદ્યાર્થીની નથી, આ તો કોક પરમ વિદ્યાર્થી છે. એટલે ગુરુ માતા કહે છે કે અમારો ખોવાયેલો દીકરો છે ને એને લઈ આવી આપો. કૃષ્ણ ભગવાન કે બહુ સારું. તરત ગયા વેરાવળના દરિયાપાન, પંચજન્ય નામનો રાક્ષસ હતો ને એને પકડ્યો અને કહે ગઈ ક્યાં ગયો, તો કે મારી પાસે નથી, સમુદ્રદેવ લઈ ગયા. પંચજન્ય રાક્ષસ ને નેન્યા પતાવીને એની પાસે શંખ હતો ને એ ભગવાનને લઈ લીધો. અને ત્યાર પછી ભગવાન શંખ વગાડે દ્વારકા મથુરાની અંદર, ભગવાને વાંસળી તો રાધિકાજીને આપી દીધી, પણ ભગવાનને બધી વગાડવાની ટેવ પડી ગઈ છે ને, એટલે વાંસળીની જગ્યાએ હવે મથુરા નરેશ શંખ વગાડે, પંચજન્ય નામનો શંખ. પંચજન્ય રાક્ષસ પાસે આ શંખ હતો, પંચજન્ય નામના રાક્ષસને વેરાવળના દરિયાની અંદર ભગવાને મારી નાખ્યો, પંચજન્ય શંખ લઈને ભગવાન હવે મથુરાની અંદર શંખ વગાડે. બાળકને લાવીને ગુરુ માતાને સોંપ્યો, ગુરુ માતા રાજી થઈ ગયા. ગુરુ માતા એવા રાજી થયા, એવા રાજી થયા, એણે અંતરના એવા આશીર્વાદ આપ્યા કે બેટા સરસ્વતી તમારા મુખની અંદર રહેશે. ગુરુ માતા કૃષ્ણ ભગવાન કરતા મોટી ઉંમરના છે. ભાગવતના શબ્દો જોજો, શાસ્ત્રની ભાષા, સરસ્વતી તમારા મુખમાં રહેશે. જે આપણાથી ઉંમરમાં નાનો હોય ને આપણું મસ્તક નમી જાય ત્યારે એમ માનવાનું કે એની પાસે કંઈક છે. સરસ્વતી તમારા મુખમાં રહેશે, લક્ષ્મીજી તમારા ચરણની અંદર રહેશે, તમારી કીર્તિ આખા જગતમાં કાયમ રહેશે, તમે કોઈ દિવસ જ્ઞાન ભૂલશો નહીં. આ ચાર આશીર્વાદ ગુરુ માતાએ એક સાથે ભગવાનને આપી દીધા. ભગવાન છે અને એમાં ઉપરથી ગુરુ માતાના આશીર્વાદ. ત્રિકાળ જ્ઞાની બ્રાહ્મણ સાંદિપની ઋષિ અને એમના પત્ની કંઈ સાધારણ ન હોય. જગતમાં તમારે જોવું જોડકા છે ને 95% હરખા હોય, નકર ન હાલે. 95% હરખા હોય અને 5% હરખા ન હોય ને એટલા માટે થોડી ઘણી અથડામણ થાય ને થોડું ગ્રસ્થાશ્રમ જેવું લાગે, નકર ઓલું હાવ સુનમૂન લાગે, સમજ્યા ને, હાવ સુનમૂન લાગે. એટલા માટે 95% હરખા હોય ને બાકીના 5% ક્યારેક ઝઘડો થાય ને ક્યારેક અબોલા થાય ને ક્યારેક કોકની નાળી હળગે ને, સમજી ગયા ને તમે. એટલા માટે 5% બાકીના છૂટના. આપણે ઓલું ને કહેતા કે 3 3 9 પ્લસ આ 1 છૂટનો 10 લાવ, 10 કાઢ હલા, એના જેવું. એટલે ગુરુ માતાએ ભગવાનને કેવા આશીર્વાદ આપ્યા. આવા આશીર્વાદ આપણે ગુરુ પાસેથી મળે, એવા ગુરુ પાસેથી જ્ઞાન લઈ અને એને રાજી કરી લેવા. ગુરુ રાજી ક્યારે થાય, એણે ભણાવેલું જ્ઞાન તમે પચાવો અને એ પરીક્ષા લે એમાં જ તમે પાસ થઈ જાઓ એટલે ગુરુજી રાજી થાય. પછી ભલે 35% હોય, 60% હોય, 69% હોય કે પછી 99% હોય. હવે કૃષ્ણ ભગવાન મથુરા નરેશ બને છે. સાંદિપનીના ગુરુકુળની અંદર અધ્યયનની સમાપ્તિ થઈ, કૃષ્ણ ભગવાન મથુરા પાછા આવ્યા છે. ઉગ્રસેન વિચારે છે કે પરમાત્માએ મને માન આપવા માટે ગાદીએ બહેરો, પણ ખરેખર મથુરા નરેશ તો કૃષ્ણ જ, એટલે કૃષ્ણ માટે મથુરાની અંદર 56 ભોગ તૈયાર થાય છે. મથુરા એ ઐશ્વર્ય પ્રધાન, ગોકુળ એ પ્રેમ પ્રધાન. મથુરાની અંદર ઐશ્વર્ય, બસ ભૌતિક સંપત્તિ, ભૌતિક સંપત્તિ, બંગલા, ઝરૂખા, સારા સારા કપડાં, કલર કરેલા મકાન, બધું એને એને ઐશ્વર્ય પ્રધાન કહેવાય. ગોકુળ છે એ પ્રેમ પ્રધાન છે. મથુરાની અંદર અનેક દાસ દાસીઓ છે. ઉદ્ધવજી શ્રી અંગની સેવા કરે છે. સર્વ પ્રકારનું ભૌતિક સુખ છે, છતાં શ્રી કૃષ્ણ વ્રજવાસીઓના પ્રેમને ભૂલી શક્યા નથી. અલૌકિક ઐશ્વર્યની અંદર, અતિ સંપત્તિની અંદર જે પ્રભુ ગોપીઓના પ્રેમને ભૂલા નથી, એમને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિને ભગવાન ભૂલ્યા નથી. હવે ઉદ્ધવજી અને કૃષ્ણ ભગવાન એની જ્ઞાન ગોષ્ઠીની થોડી વાતો આવે છે અને ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ એનું પ્રકરણ આવે છે. એક દિવસ કૃષ્ણ ભગવાન મથુરાના રાજમહેલની અગાસી ઉપર બેઠા છે. સાંજનો સમય છે. કૃષ્ણ ભગવાન ગોકુળ અને મથુરા તરફ નજર રાખી અને આંખની અંદરથી શ્રાવણ અને ભાદરવો વરસે છે. એવામાં ઉદ્ધવજી દાદરા ચડી અગાસી ઉપર આવે છે અને ઉદ્ધવજી આવ્યા એટલે ભગવાને એકદમ પોતાના
ભાવાવેશને રોકવા માટે પ્રયત્ન કર્યો. એકદમ ભગવાને આંસુડા લઈ નાખ્યા અને ઉદ્ધવની સાથે વાતે વળગી ગયા. ઉદ્ધવ કહે છે કે મને ઘણા સમયથી એક પ્રશ્ન પૂછવાનું મન થાય, તમારી આજ્ઞા હોય તો પૂછો. પૂછું ભગવાન કહે, ઉદ્ધવ તમે મારા અંતરંગના શંખા છો, નજીકનો પર્સનલ સેક્રેટરી, તમારે જે પૂછવું હોય વિના સંકોચે પૂછો. ઉદ્ધવ કહે છે કે મથુરાની અંદર ઐશ્વર્યતાનો કોઈ પાર નથી, દાસ દાસીઓનો પાર નથી, હું પોતે પણ તમારી શ્રી અંગની સેવા કરું છું, છતાંય મને એમ લાગે છે કે તમને આનંદ નથી, તમે દુઃખી હોવ એવું દેખાય છે. ઉદ્ધવ કે, કૃષ્ણ ભગવાન કે, ઉદ્ધવ તારી વાત સાચી છે, મથુરાની અંદર મને આવું પૂછનાર તું માત્ર એક વ્યક્તિ મને મળી છે, બાકી કોઈ મને પૂછ નહોતો. 56 ભોગ તૈયાર કરી રૂમની અંદર ભોગ ધરાવીને મને કહે છે, બારણા બંધ કરીને કહે છે કે તમે એકલા જમો, અહીં મને કોઈ પ્રેમથી પૂછનાર નથી. મારી માં યશોદા છે ને, મને પ્રેમથી ખવડાવતી ત્યારે હું ખાતો, મને માખણ ખવડાવતી, બાજરાનો રોટલો ખવડાવતી, એ વખતે ઉદ્ધવ જે મને આનંદ હતો ને, એ આનંદ મને મથુરાના ઐશ્વર્યની અંદર નથી મળતો, એટલા માટે હું દુઃખી છું. ઉદ્ધવ કહે છે કે હવે તમે વ્રજને ભૂલી જાઓ, હવે તમે રાજા થયા છો, આંખમાંથી આંસુડ આવે બરાબર ન કહેવાય, રાજા રડે વ્યાજબી ન કહેવાય. ઉદ્ધવને આજે ખબર નથી કે કોને સલાહ આપે, કારણ કે ઉદ્ધવ એમ માને છે કે હું વિદ્વાન છું, વેદનો આચાર્ય છું, બૃહસ્પતિ મારા ગુરુ છે, એટલે એને અભિમાન છે. પણ વેદો જેના શ્વાસમાંથી ઉત્પન્ન થયા છે એવો કૃષ્ણ કનૈયો બાલ કાનોડો, એને ઉદ્ધવને ખબર નથી કે આ તો ભગવાનનો ભગવાન ને બાપનો બાપ છે, ગુરુનો ગુરુ છે, વિશ્વંભર છે. ઉદ્ધવને આનું હજી જ્ઞાન નથી, માત્ર એને એમ લાગે કે ઓહો હું તો કોલેજમાં ભણીને માસ્ટરની ડિગ્રી લઈ આવ્યો, એને એટલી જ ખબર છે. પણ ડિગ્રીની સાથે જે કંઈ પ્રેમ લક્ષણા ભક્તિ આવવી જોઈએ ને, એ ઉદ્ધવના જીવનની અંદર નથી. એટલે કૃષ્ણ ભગવાન એમ કહે છે, ઉદ્ધવ તું એક મારું કામ કર, તું વ્રજની અંદર જા, વ્રજના ગોપ અને ગોવાળિયાઓને તું એવું સમજણ આપજે ને કે એ લોકો મને ભૂલી જાય, એ લોકો મને ભૂલી જાય એટલે હું ભૂલી જવા માટે તૈયાર છું, એટલે હું ભૂલી જઈશ. ઉદ્ધવજી કહે છે કે તમે યશોદામાને વ્રજના ગોપ ગોવાળિયાઓને પત્ર લખો ને. કૃષ્ણ કહે છે મેં એ પણ કરી જોયું, ઘણી વખત પત્ર લખવા માટે પ્રયત્ન કર્યો પણ પત્રમાં શું લખવું, એક શબ્દ હું લખું છું પત્રની અંદર કે માતા યશોદા, એટલું લખું છું, મારી આંખની અંદરથી શ્રાવણ અને ભાદરવો વર્ષિત આખા પત્રને પલાળી દે છે, એટલે મારે શું લખવું એ મગજમાં આવતું નથી. મારી મા મને બહુ યાદ આવે છે, યશોદા મૈયા મને યાદ આવે છે, મારા બાબા નંદ બાબા યાદ આવે છે, મારી ગંગી ગાય યાદ આવે છે, મારી રાધા રાણી યાદ આવે છે, મને વ્રજની ગોપ અને ગોપીઓ યાદ આવે છે. ઉદ્ધવ તને હું શું વાત કરું. ભગવાન ઉદ્ધવને કહે છે કે તું એક મારું કામ કર, મારો સંદેશો લઈ અને તું વ્રજ અને ગોકુળની અંદર જા અને મારા માતા પિતાને આશ્વાસન આપ, મારી સખીઓ મારી ગોપીઓ છે એને તું આશ્વાસન આપ, મારા જે મિત્ર છે એને આશ્વાસન આપ, મારી ગાયું છે ને એને પણ મારા મેસેજ સમાચાર આપજે કે કૃષ્ણ પાછા આવશે. ઉદ્ધવજી કહે છે કે વ્રજની અભણ ગોપીઓ, વ્રજની અભણ ગોપીઓ મારા તત્વજ્ઞાનને સમજી શકશે? કૃષ્ણ ભગવાન કહે છે હા હા ઉદ્ધવ, તું વ્રજની ગોપીઓને અભણ ન કહે, વ્રજની ગોપીઓ છે ને એ તો પ્રેમ લક્ષણા ભક્તિના આચાર્યો છે, એને તું અભણ નહીં કે. ચર્ચા ચાલે છે, છેવટે ઉદ્ધવજી ત્યાં જવા માટે તૈયાર થાય છે, કારણ કે ભગવાનની આજ્ઞા છે ને, જવું જ પડે. ઉદ્ધવજી ફરીથી સોનાના રથની અંદર બેસી ગોકુળ મથુરા તરફ જાય છે. અક્રૂરજી જ્યારે ગયા છે ત્યારે અક્રૂરજીએ સતત કૃષ્ણનું ભજન કર્યું છે, અને ઉદ્ધવજી તો રથની ઉપર અડધા તો ઊભા છે એમ કહેવાય, એની એને એની અંદર અભિમાન છે, એની અંદર અકળાઈ છે કે હું જ્ઞાની છું, વેદનો આચાર્ય છું, બૃહસ્પતિનો શિષ્ય છું અને શ્રી કૃષ્ણનો અંતરંગનો સખા છું. ભગવાનનો પર્સનલ સેક્રેટરી હોય ને એ ઊંચો ઊંચો હાલે એમ કહે ને, પ્રધાનનો તો આ તો ભગવાનનો, તો ગોપન્યા જઈને આમ બડાઈ મારે છે મોટી મોટી. રથ જોયો, ગોપીએ જોયો કે અક્રૂર પાછો આવ્યો લાગે, એનો રથ એના ઘોડા સોનાનો રથ મથુરાનો. ગોપીઓ જોવે છે ને એમ થાય છે કે અક્રૂર પાછો આવ્યો લાગે, આની ફૈબાઈએ આનું નામ ખોટું પાડ્યું લાગે, આનું નામ તો ક્રૂર પાડવાની જરૂર હતી. અક્રૂર અવતા ક્રૂર, અક્રૂર એટલે જે ક્રૂર નથી એ, અને ક્રૂર એટલે ક્રૂર. રથ નંદબાબાના આંગણાની અંદર આવે છે, એ વખતે યશોદામાં કાગડા સાથે વાતો કરે છે, આંગણાની અંદર કાગડો બોલે છે કાઉ કાઉ,
માતાને એમ થાય છે કે મહેમાન આવવાના હશે, જરૂર માનો કનૈયો આજે આવવાનો હશે, કારણ કે કનૈયો ગયો ને ત્યારે કહીને ગયો છે કે માતા હું આવીશ. ભાવાવેશની અંદર માતા યશોદા ભૂલી જાય છે કનૈયાને પૂછવાનું કે બેટા તું ક્યારે આવીશ. આવીશ એટલા જ શબ્દો માત્ર યાદ છે, ક્યારે આવીશ એ કોઈ પણે પૂછ્યું નથી કનૈયાને, કારણ કે કનૈયો છે ને એ તો સરસ્વતીનો પણ દેવ છે. સરસ્વતીને સરસ્વતીને કીધું કે બધી ગોપીઓના મુખમાં બેસી જાઓ અને કોઈ મને પૂછે નહીં કે હું ક્યારે આવીશ. એટલે ભગવાનને કોઈએ પૂછ્યું નથી. વ્રજની અંદર એટલા ગોપ અને ગોવાળિયા હતા, કોઈને શું વ્યવહાર નહીં આવડતો હોય, બહુ ડાયા ડાયા હતા હો ભાઈ, ત્યાંનો વહીવટ પણ એ ગોવાળિયાઓ જ કરતા, પણ કોઈએ પૂછ્યું નથી અથવા કોઈએ પૂછવાનું યાદ આવ્યું નથી કે કનૈયા તું કે દિવસે પાછો આવીશ, એક વર્ષ કે બે વર્ષ કે ત્રણ વર્ષ કે, પણ અમને ટાઈમ આવે તારીખ આવે, કોઈએ પૂછ્યું નથી. કાગડા સાથે માતા વાતો કરે છે, કાગડાને કે જો મારો કનૈયો આજે આવશે ને તો તારી ચાંચને હું સોનાથી મઢાવી દઈશ. આવી રીતે જ્યાં વાતો કરે છે ત્યાં રથ આવ્યો, ઉદ્ધવનો રથ આવ્યો. યશોદામાએ સાંભળ્યું ગોપી પાસેથી કે કોઈ પાછો પેલો રથ લઈને આવ્યો છે, પણ રથમાંથી જ્યાં નીચે ઉતરે છે ને ત્યાં ઉદ્ધવજી છે. કોનું કામ છે, તમે કોને મળવા માટે આવ્યા છો? તો કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છું. નંદ બાબાને ખબર પડે છે, કૃષ્ણ નામ સાંભળે છે ને નંદ બાબા બહારથી દોડતા આવે છે, એને એમ થાય છે કે આ ઉદ્ધવ કૃષ્ણને લઈને આવ્યો છે. રથની અંદર જોવે છે તો કૃષ્ણ અને બલરામ બેમાંથી એકેય નથી, માત્ર ઉદ્ધવ નીચે ઉતર્યા. નંદ બાબાને મૂર્છા આવી જાય છે કે રથ આવ્યો પણ કનૈયો ન આવ્યો, બલરામ ન આવ્યા. નંદ બાબા અર્ધા મૂર્છામાં અર્ધા, પછી એક ગોપી નંદ બાબામાં જઈને કહે છે કૃષ્ણનો મિત્ર આવ્યો છે. આ ઉદ્ધવ છે, કૃષ્ણનો મિત્ર છે, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છે. નંદ બાબા થોડા ભાનમાં આવે છે. નંદ બાબા પૂછે છે, બધા સમાચાર આપે છે કે કૃષ્ણ ત્યાં અત્યારે આવી રીતે રાજકારણની અંદર એવા રોકાઈ ગયા છે તે હવે અહીંયા હમણાં આવી શકે એમ નથી, મને સમાચાર મેસેજ સંદેશ લઈને મોકલો છે એટલા માટે હું આવ્યો છું, કૃષ્ણ ત્યાં મજામાં છે, એવું બધું કહે છે. બીજે દિવસે ઉદ્ધવજી સવારમાં યમુનાજીની અંદર સ્નાન કરવા જાય છે, પાછા આવે છે ત્યારે અનેક ગોપીઓ નંદ બાબાના આંગણ આગળ રથની પાસે ઊભી છે. ઉદ્ધવજી કહે છે ગોપીઓને કે હું કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું, અને કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને એક પ્રસાદીનું પિત્તાંબર આપ્યું છે અને એક માળા આપી છે. કૃષ્ણ ભગવાને કીધું કે આ માળા અને આ પિત્તાંબર તું પહેરીને ગોપીઓની પાસે જજે, નહીંતર ગોપીઓ તારી સામું જોશે પણ નહીં, ગોપીઓ તારી સાથે વાત પણ નહીં કરે. ઉદ્ધવે યમુનાજીની અંદર સ્નાન કરી પ્રસાદીનું પિત્તાંબર અને વૈજયંતી માળા પહેર્યા છે, એની ઓળખાણને લીધે ગોપીઓ એની સાથે વાત કરે છે, એને એમ લાગે છે કે આ કોઈ કૃષ્ણનો ઓળખીતો હોય અને શું મેસેજ લાવ્યો છે આપણે જાણી તો જોઈએ. ગોપીઓ કહે છે કે તું શું મેસેજ લાવ્યો છે, કૃષ્ણે શું મેસેજ મોકલ્યો છે, તું એમ માને છે કે કૃષ્ણ ત્યાં મથુરાની અંદર જ છે? એક ગોપી કે કદમના ઝાડ ઉપર જો પેલો કનૈયો બેઠો બેઠો વાંસળી વગાડે છે. બીજી ગોપી કહે છે કે જો મારો છેડો પકડ્યો કનૈયા, પણ ઉદ્ધવને કનૈયો દેખાતો નથી, ગોપીને કનૈયો દેખાય છેડો પકડેલો. જેની સ્થિતિ ભગવાન કૃષ્ણના ભજનથી એવી ઊંચી થઈ હોય, ઉર્ધ્વ ગતિ જેની થઈ હોય ને, એને કૃષ્ણ કનૈયાનો દર્શન થાય. મારી ને તમારી જેવાને અત્યારે ન થાય, પણ જો ભજન કરશું તો ભગવાન ક્યારેક રાજી થશે, ભગવાન ક્યારેક રાજી થશે. ભણવા જઈશું ને તો નાપાસ થશું, પણ ક્યારેક પાસ થશું. એટલે નાપાસ થઈએ તો નાસી પાસ થવાની જરૂર નથી, નાપાસ થઈએ તો હિંમત હારવાની જરૂર નથી, એટલે કે નાસી પાસ થવાની જરૂર નથી. ભલે તમે નાપાસ થાવ, પરીક્ષા આપે નાપાસ થાય ને કા પાસ થાય, બે વસ્તુ જ થાય, ત્રીજી વસ્તુ જ નથી. એ ટિકેટિંગ બે ટિકેટિંગ સાઈડમાં મૂકી દો આપણે, એટલે પાસ ને નાપાસ બે જ વસ્તુ હોય. એટલા માટે કોઈ વિદ્યાર્થી હોય ને ભણતા હોય ને જાણી જોઈને નાપાસ થયા હોય તોય ભલે, સંજોગો પ્રમાણે નાપાસ થયા હોય તો ભલે, પરીક્ષા વખતે તાવ આવી ગયો હોય નાપાસ થયા હોય તોય ભલે, પણ કોઈએ પરીક્ષા હાલતી હોય ને માસીને દીકરાને લગ્નમાં જઈને નાપાસ ન થવું. ભાઈની દીકરીના લગ્ન હોય ને મામાના દીકરોને લગ્ન થતા હોય ને એમાં જઈને નાપાસ ન થવું, એટલું વિદ્યાર્થીઓ નોંધ રાખજો. ઘણા હોય કે અરે લગ્ન હતા મજા આવે ને જવું પડે ને, વરહ આખું બગડ્યું કાકા ન જવાય. એમ હું નાનો હતો ને પછી અમારે પેલા ગામમાં બધા વ્યવહાર હોય ને આપણે, તો જમવાનું બમવાના આમંત્રણ આપે, ભાઈ એક જણાને જમવાનું, તો મારો ત્રીજો નંબર કાં મોટા ભાઈ જાય ને કાં નાન લાલજીભાઈ જાય, આપણો વારો ક્યાં આવે નહીં. અને બીજા પેલા સ્કૂલમાં છોકરા હતા ને એને પેલા બોલાવા આવે વાણંદ, હે ભાઈ તમારે હાલો વલાને જમવા જવાનું. આપણને એમ થાય એ વખત નાના હોય તે થોડી વાસના વધારે હોય, એમ થાય ઢેફલું એ કાધું મળે તો મજા આવે, પણ ઢેફલાને બદલે ધોકા મળે બાજરાના, સમજે ને. હં
કહેવાનો મતલબ મારો એ છે કે નાના હોઈએ સ્કૂલમાં જતા હોઈએ ત્યારે લગ્નમાં જવાનો બહુ મોહ રાખવો નહીં, જાનમાં જવાનો બહુ મોહ રાખવો નહીં. વ્યવહારિક કાર્ય જ્યાં સુધી ઘરમાં બીજા કરે એમ હોય ને એને કરવા દેવું, આપણે આપણો વિદ્યા અભ્યાસ કરી લેવાનો. પછી તમારે જેટલા લગ્ન કરવા હોય છે ને, એકવાર તમે ભણી ગણીને તૈયાર થઈને માસ્તર થઈ જાઓ, પીટીસી બેનો કર્યું હોય, સ્કૂલમાં નોકરી મળી જાય, પગાર સારો મળે, સ્કૂટી તમને લઈ દે, તમે ગમે ત્યાં જાઓ નોકરી કરવા, સમજ્યા ને, પણ જીવન સુખી થઈ જાય. અને અત્યારે જો મજા કરશો ને તો જિંદગીભર ગધા મજૂરી કરવી પડશે, સમજી લ્યો તમે. અત્યારે બાપના પૈસે હારી હારી હાડીઓ પહેરશો ને હારા હારા ડ્રેસ પહેરશો ને, મા બાપને છેતરીને ગમે ત્યાં રખડશો ને બેસશો ને પાણીપુરી ખાવો ને આમલેટ ખાય, ઘણી બેન કુકાવની નાની નાની દીકરીઓ આમલેટ ખાય, શરમની વાત છે, સમજ્યા. હાથ ઊંચા કરો જે આમલેટ ખાતા હોય. અરે માફ કરજો, આવા કોઈને નિંદા નથી, મને કોઈની ખબર નથી કોણ ખાય છે, પણ કોઈ ખાય છે એટલી ખબર, શું ખાય છે એટલી ખબર. એટલે ન ખાવાની વસ્તુ ખાવી નહીં, ન બેસવાની જગ્યાએ બેસવું નહીં. ભગવાનના મંદિર છે, સ્વામિનારાયણનું મંદિર કેટલું સરસ થયું છે, બહેનોનું મંદિર સ્પેશિયલ જુદું અને મોટું વિશાળ જગ્યા, ત્યાં જઈને તમે બેસો, ભજન કરો, હોમવર્ક કરો, ઠાકોરજીની વાતો કરો, ઠાકોરજી રાજી થાય. આજે કૃષ્ણ કનૈયાની જાન જૂતવાની છે, અત્યારે 4:30 થવા આવ્યા છે, 5:00 સુમારની આસપાસ તો જાને પહોંચી જવાની છે. ઠેઠ શિક્ષક કોલોની એરિયા છે ને, ત્યાંથી જાન નીકળવાની છે, ઊભી બજાર આમ રોડે થઈ, ઊભી બજારે થઈ, હવેલી પાસે થઈ અને અહીંયા આપણે જાન આવવાની છે. એટલા માટે બધાએ બહુ ખળભળાટ કરતા નહીં, શાંતિથી બેસો. ભગવાન શ્રીહરિના લગ્ન રુક્ષ્મણીજી માતા સાથે થવાના છે, એટલે આપણે બધાએ આપણા માતપિતાના લગ્ન કરવાના છે, સમજાય છે ને. અમેરિકામાં આવું છે, ઓલો બૂઢો પરણતો હોય ને તો દીકરાને દીકરા જન્મી ગયા હોય, એમ આપણે એવા રિવાજ નથી. પણ આ તમારો ને મારો, બાપનો બાપ ને માની માં, લક્ષ્મીજી છે ને એ તો જ્યાંથી પૃથ્વી શરૂ થઈ ત્યાંથી હાલ્યા આવે, ભગવાન છે ને એણે તો આ પૃથ્વીની રચના કરી છે, એટલે આપણો બાપનો બાપનો બાપ ઈવડો ઈ અને માની 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 માં ઈવડા ઈ, એટલા માટે આપણે આપણા બાપના ને આપણી બાના લગ્ન કરવાના. હવે માવતર હોય દીકરાના દીકરીના લગ્નમાં કચાશ નથી રાખતા, તો આપણે માવતરના લગ્નમાં કચાશ શું કામ રાખવી. આ એક રૂપક છે, આપણો જીવાત્મા છે ને એના લગ્ન આપણે પરમાત્મા સાથે કરવાના છે. આપણે જીવ છીએ, આપણે ગોપી છીએ, આપણા લગ્ન આપણે પરમાત્મા સાથે કરવાના છે. એટલે આ લગ્ન લૌકિક લગ્નની વાત નથી, આ જીવના પરમાત્મા સાથે, અંશના અંશીની સાથે લગ્ન કરવાની વાત છે. એટલા માટે ભગવાનના લગ્ન રૂપક રૂપે આપણે આનંદ માણવાનો છે, ભગવાનનું ભજન એટલું વિશેષ કરવાનું છે. અને બસ વિશેષ ભજન કરતાં કરતાં શ્રીહરિનો રાજીપો આપણા ઉપર ઉતરે અને શ્રીહરિ આપણા ઉપર વિશેષ રાજી થાય અને એમના ભજનનું સુખ આપણને કાયમ આપતા રહીએ, અને એ રીતે કરવાનું છે. ઉદ્ધવજી ગોપીઓને કહે છે કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છું, અને ગોપીઓ છે ને એ રાધિકાજીના મંડળની અંદર ઉદ્ધવને લઈ જાય છે. રાધિકાજીની ઉંમર 16 વર્ષની છે, મુખારૂંદે ઉપર ગ્લાની છે, માથાના વાળ છે ને વિખરાઈ ગયા છે, કારણ કે એનો પ્રેમી ચાલ્યો ગયો હોય, એને હવે આનંદ જીવનમાં ઓછો થઈ જાય. ઉદ્ધવજી રાધિકાજીને કહે છે કે હું કૃષ્ણનો સંદેશ લઈને આવ્યા છું. રાધિકાજી કહે છે, ઉદ્ધવ કૃષ્ણ હું માત્ર મથુરામાં છે, તે કૃષ્ણને ઓળખ્યા જ નથી. કૃષ્ણ તું એમ કહે છો કે મથુરાની અંદર છે, એણે સમાચાર મોકલ્યા છે, કૃષ્ણ તો સર્વત્ર છે, કૃષ્ણ તો દરરોજ હું વાંસળી વગાડું ને કૃષ્ણ મારી સાથે જ હોય છે, મને કૃષ્ણનો વિયોગ થયો જ નથી. સંયોગની અંદર વિયોગ સમાયેલો છે અને વિયોગની અંદર સંયોગ સમાયેલો છે. જેને આપણે વિયોગ કહીએ ને, એટલે વિશિષ્ટ યોગ, જે દરરોજ યાદ આવે એને સંયોગ કહેવાય. એટલે વિયોગની અંદર પ્રેમી દરરોજ યાદ આવે અને એને સંયોગ કહેવાય, એને વિયોગની અંદર સંયોગ અને સંયોગની અંદર વિયોગ કહેવામાં આવે છે. રાધિકાજી જ્યારે વાત કરે છે ને ત્યારે રાધિકાજી પાસે એક ભમરો આવે છે, કારણ કે રાધિકાજીના મુખારવિંદની અંતથી કમળની સુગંધ આવે છે. ભમરાઓને ફૂલનો સ્વાદ બહુ ગમે, કમળનો સ્વાદ બહુ ગમે, ગુલાબનો સ્વાદ બહુ ગમે.
રાધિકાજીના મુખ આગળ એક ભમરો આવે છે. રાધિકાજી ભમરાને સંબોધીને, એને ભ્રમર ગીત કહેવામાં આવે છે, ભમરાને સંબોધીને કહે છે કે કાળા કલરનો વિશ્વાસ ન હોય, તું અહીંથી દૂર જા, અહીંથી દૂર જા. કૃષ્ણ કાળો છે, અમને છોડીને જતો રહ્યો છે, અમે તારો પણ વિશ્વાસ કરતા નથી, એટલા માટે તું અહીંથી દૂર જતો રહે. અને ભ્રમર ગીતના રૂપમાં ભાગવતની અંદર એ વણી લેવામાં આવ્યું છે. ઘણું ડિટેલમાં છે, પણ સમયની મર્યાદાને લીધે આપણે એને બહુ ઊંડાણથી છીણવટ નહીં કરીએ. એટલે ભ્રમર ગીત આવે છે એટલું યાદ રાખવું, જ્યારે જ્યારે ચાન્સ મળે ત્યારે ભ્રમર ગીત વાગોળવા પ્રયત્ન કરવો. આ રીતે કૃષ્ણ ભગવાને ઉદ્ધવને વ્રજમાં મોકલ્યા છે. ઉદ્ધવને ધીરે ધીરે એમ થાય છે કે મારી પાસે જે જ્ઞાન છે ને, પણ એને ભગવાન સર્વત્ર છે એનો અનુભવ મને થતો નથી. આ ગોપીઓ છે એ તો ભગવાન સર્વત્ર છે એનો અનુભવ કરે છે, મારા કરતાં આ ગોપીઓની સ્થિતિ ઊંચી છે. અને ધીરે ધીરે વેદાંતાચાર્યના જ્ઞાનવાળા ઉદ્ધવજી ધીરે ધીરે પોતે ઓગળતા જાય છે અને ગોપીઓને પોતાના ગુરુને સ્થાને મૂકતા જાય છે. એમ કહે છે કે આ ગોપીઓ મારા કરતાં પણ શ્રેષ્ઠ છે. ગોપીઓને દરેક જગ્યાએ કાનોડો દેખાય છે, એટલા માટે ગોપીઓ ભગવાન સર્વત્ર છે એનો અનુભવ કરે છે. અનુભવ વગરનું જ્ઞાન આપણે યાદ રાખવું પડે, અનુભવ થયો હોય ને. એટલા માટે આપણે જગતમાં સમજો, કોઈ છોકરી જોવા ગયા હોય ને તો પેલા કે છોકરી બહુ રૂપાળી છે, કાઠાળી છે, 5'3" છે, 5'4" છે એમ કે, અને બહુ સુંદર છે, બહુ ગુણિયલ છે. ઓલા કે ફોટો છે ને આપણે એકાદો બતાવો, જે ફોટો જોવો ને ઓલા હોશ શબ્દ કીધા હોય ને ફોટામાં દેખાઈ જાય. પછી ફોટો પછી આમ સ્ટુડિયોમાં લઈને બધું હરખું કરીને બનાવ્યું હોય તો વાત જો દો, છેતરાઈ જાય ઘણી વાર. એટલે ફોટો જોઈને કોઈ દી કોઈ ફાઇનલ ન કરવું, હા હો કરો, ફાઇનલ ન કરવો. ફોટામાં મેકઅપ કરીને કર્યું હોય ને તમને ખબર હતો, પણ આટલું ઠીંડિયું હોય ને લાગે. એટલા માટે વિવેક શક્તિ વાપરવી. એક ફોટાની અંદર આપણને ઘણું જાણવા મળે છે. શબ્દોની અંદર ઝાઝા શબ્દો ભેગા કરીએ ત્યારે એક પિક્ચર બને છે. આવું પિક્ચર આપણને ઘણું કહી જાય છે. કૃષ્ણ ભગવાનનું આવું પિક્ચર આપણા માનસની અંદર દોરી રાખવું, આપણા વિશાળ હૃદયને વિશાળ બનાવી એની અંદર કૃષ્ણ કાનોડાને સ્થાપન કરવું, એનું પૂજન કરવું, એનું ભજન કરવું, એની આરતી ઉતારવી, એને ફૂલ ધરવા, એને ભોગ ધરવા, એની પાસે દાસત્વ સ્વીકારવું અને ભગવાનને શરણાગતિ આપણે એના શરણની અંદર આપણું મસ્તક નમાવવું, આપણા પુણ્યકર્મો થાય ભગવાનને સમર્પિત કરવા, આપણા પાપ કર્મ ન થાય ને એની કોશિશ કરવી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મોરલી મનોહર નંદ લાલા, ભજ મોરલી મનોહર નંદ. હું એનો સાલ વટાડી અને સન્માન કરવા ઈચ્છું છું. એમ આખા ગામ વતી હું આપને સાડ ઓઢાડી છે એ બદલ હું ગોરધનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હર વર્ષમાં એકાદ વખત જો આવો ગામને કંઈ લાભ મળે એવું ગોરધનભાઈ પાસે ગામ વતી વ્યક્તવ્ય રજૂ કરું છું. પટેલ સમાજ તરફથી નાનજીભાઈ પણ સાલ ઓઢાડવા માગે છે તો નાનજીભાઈ ગેવરિયા પણ અહીં આવે. હવે આપણને બધાને અહીંયા એકત્ર કર્યા છે, આ ભાગવત રસનું રસપાન કરાવી રહ્યા છે, પણ એનું મૂળ જે છે એ પુનાબાપા કુંજડિયાનું કુકાઓ ગામના સમસ્ત નાગરિકો વતી, નાના મોટા તમામ વતી પુનાબાપા કુંજડિયાનું સન્માન આપણા સરપંચ શ્રી દલસુખભાઈ ભુવા કરશે. પુનાબાપા આવી જાઓ આ બાજુ.
આપણા સમાજનું એક ગૌરવ કહી શકાય એવું ગૌરવ જે પ્રાપ્ત કર્યું છે એવા આજ વડીલનું અમોએ યથાશક્તિ પ્રમાણે સમાજ તરફથી સન્માન કર્યું છે. અને હંમેશ માટે અમે ઈચ્છીએ કે આ સમાજને, તમામ સમાજને ઉપયોગી થાય અને એમની વાણી દ્વારા આપણામાં કંઈક સુધરવાની તકો મળે એવી આપણે એમને વિનંતી કરીએ. જો રે ગોવાળે વાલે ગેલા રે કેદા તણે મારા શીતળા સોરે સોરે લેદા રાત દિવસ મુને નિંદરા ન આવે કોઈ મારા પ્રીતમનો સંદેશો લઈ આવે ગમતો નથી રે મુજને ઘરનો રે ધંધો જોરે બેની આ સંસારનો ફંદો સુણો રે ઓધવાજે હું એટલો રે કહશો હું પેલા શ્યામી મંદિરિયામાં રહશો વલ્લભના શ્યામી વાલા વેલા વેલા આવો આવે મારા તનના તાપ બુજાવો જો રે ગોવાળી વાલે ગેલા રે કેદા તેણે મારા શીતળા સોરે સોરે લીધા શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે બે શબ્દ કઈક સૌને સમાજને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ ભાઈઓને જય શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓને જય શ્રી કૃષ્ણ ભાઈઓને જય શ્રી કૃષ્ણ હવે મોટી કુકાના માજી સરપંચ શ્રી નાનજીભાઈ ગેવરિયાનું સન્માન દલસુખભાઈ ભુવા કરશે જે ફોરેન રિટર્ન છે નાનજીભાઈ તો હવે આપણે જે ટીવી વાળા ભાઈઓ આવ્યા છે એમનું શૂટિંગ કામ ચાલુ કર્યું છે તો બહેનો બધા છે ને નિરાતે સાંભળજો અને કથાનું આગળ વાંચન ચાલુ કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંધ એનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ. એની અંદર ઉદ્ધવજીને ભગવાને વ્રજની અંદર મોકલા છે. ગોપીઓને ઉદ્ધવજી દ્વારા કૃષ્ણ ભગવાને સંદેશો મોકલાવ્યો છે. ઉદ્ધવજી સંદેશના વાહક તરીકે પોતે વ્રજની અંદર પધાર્યા છે. ગોપીઓ અને ઉદ્ધવનો સંવાદ થાય છે. ઉદ્ધવની હાર થાય છે. ઉદ્ધવ પોતાની હાર સ્વીકારે છે. ગોપીઓનો વિજય થાય છે. ગોપીઓ કહે છે કે ઉદ્ધવ ભગવાન તો સર્વત્ર છે, કૃષ્ણ સર્વત્ર છે અને કૃષ્ણ કોઈ દિવસ વ્રજને છોડીને ગયો જ નથી. અને હકીકતમાં કૃષ્ણ જ્યારે મથુરાની અંદર ગયો ને ત્યારે બે સ્વરૂપે થયો છે. એક સ્વરૂપ એણે બાળ કાનુડા રૂપે કાયમને માટે 11 વર્ષ અને 22 દિવસનો કનૈયો વ્રજની અંદર રહે છે, ગોકુળની અંદર રહે છે. અને જે કનૈયો મથુરાની અંદર ગયો છે ને એ બીજું સ્વરૂપ છે. ત્યાંથી એમ કહેવાય છે કે કનૈયો વ્રજમાં રહ્યો અને એનું જે સ્વરૂપ મથુરામાં ગયું ને એ વિષ્ણુનું સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે. એટલા માટે તો ઘણા વૈષ્ણવો આપણે 11 વર્ષ અને 52 દિવસ સુધીનો જે લાલો છે ને એનું સેવા કરે છે, એનું પૂજન કરે છે.
એને લાડ લડાવે છે, એને ભોગ ધરે છે, એની નવધા પ્રકારની ભક્તિ કરે છે, એને લાલન અને પાલન કરે છે. જેવી રીતે માતા યશોદા અને નંદ બાબા કૃષ્ણ ભગવાનને બાળ કાનુડાને રમાડે છે, આનંદ માણે છે ને, એવી રીતે વૈષ્ણવો ઠાકોરજીનો સુખ વિચારે છે, ઠાકોરજીની સેવા કરે છે. એટલા માટે બાળ કનૈયો છે ને એની 8 વખત એની પૂજા થાય છે, દિવસની અંદર સેવા થાય છે. મંગળા, પછી શૃંગાર, પછી ગ્વાલ, પછી રાજભોગ, પછી ઉત્થાપન, પછી ભોગ, પછી આરતી, પછી શયન. કારણ કે બાળ કાનુડો નાનો છે, નાનું બાળક ભૂખ્યું થાય ને ઉઠે ખવરાવન સૂઈ જાય, ભૂખ્યું થાય ને ઉઠે ખવરાવન સૂઈ જાય, એમ કનૈયો નાનો છે એવી ભાવના કરવાની છે. એટલે કનૈયો વ્રજને છોડીને કોઈ દિવસ બહાર ગયો નથી. આવા કનૈયા સાથેનું જે વ્રજ છે ને એને સનાથ વ્રજ કહેવામાં આવે છે. સનાથ વ્રજની અંદર ગોપીઓની જીત થાય છે, ઉદ્ધવજીની હાર થાય છે. મહાપ્રભુજીએ સુબોધિજીની અંદર એવું કીધું છે કે ગોપીઓ છે એ ભક્તિ માર્ગના આચાર્ય છે. આચાર્ય એટલે પુરુષ, અને આચાર્ય એટલે સ્ત્રીને સંબોધન આપવામાં આવે ત્યારે આચાર્ય કહેવામાં આવે છે. શિક્ષક અને શિક્ષિકા અનો આ જોડવામાં આવે એટલે સ્ત્રી જાતિને લાગુ પડે, એટલા માટે આચાર્યા એવું સંબોધન મહાપ્રભુજી આપ્યું છે. ગોપીઓ છે ને એ ઉદ્ધવજીને એમ કહે છે કે ઉદ્ધવ, કૃષ્ણ તો સર્વત્ર છે, અને ઉદ્ધવને આ હવે ધીરે ધીરે સમજાય છે. ઉદ્ધવજી 2-4 દિવસ માટે આવ્યા છે, વ્રજની અંદર 4-6 મહિના રોકાય છે. ઉદ્ધવજીને જવું ગમતું નથી. છેવટે ઉદ્ધવજી કૃષ્ણ ભગવાન પાસે પરત જાય છે. કૃષ્ણ ભગવાનને કહે છે કે ગોપીઓ પાસેથી હું આ જ્ઞાન પ્રેમ લક્ષણા ભક્તિ શીખીને આવ્યો. કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, એટલા માટે તો મેં તને ત્યાં મોકલ્યો હતો. આ રીતે ઉદ્ધવજીનું જ્ઞાન, એના ઉપર પ્રેમ લક્ષણા ભક્તિની જીત થાય છે. અહીં આપણે 10મા સ્કંધનો ઉત્તરાર્ધ છે એને પૂર્ણ કરી, અને આપણે 10મા સ્કંધનો જે પૂર્વાર્ધ છે એને પૂરો કરી, અને ઉત્તરાર્ધની અંદર અત્યારે આપણે દાખલ થઈ રહ્યા છીએ. આને નિરોધ લીલા કહેવામાં આવે છે. ઉત્તરાર્ધનો સારાંશ આ સ્કંધની અંદર ઉત્તરાર્ધનો સારાંશ કહેવામાં આવે છે. જરાસંઘની કથા કહેવામાં આવે છે, મુચ્છકંદ ઋષિની કથા કહેવામાં આવે છે, અને મહામાતા રુક્ષ્મણી દેવી એના લગ્નની કથા આવે છે. ત્યાર પછી ઉષા અને અનિરુદ્ધની કથા આવે છે, શિશુપાળના વધની કથા આવે છે, સુદામ દેવની કથા આવે છે, અને વેદની વેદ સ્તુતિની કથા આવે છે. આટલી કથાઓ આ 10મા સ્કંધના ઉત્તરાર્ધની અંદર, જેને નિરોધ લીલાનું ઉપ સબ ટાઇટલ આપવામાં આવ્યું છે ને, એની અંદર આપવામાં આવેલી છે. એની અંદર આપણે જરાસંઘના વધની કથા ટૂંકમાં લઈશું, અને એ રીતે આગળ વધતા વધતા કથાને, કથાના પ્રવાહને આપણે 5 વાગ્યાના સુમારની આસપાસ કૃષ્ણ ભગવાનનું જાન આવવાની છે. અને મહામાતા જે રુક્ષ્મણી છે એના લગ્નનો આનંદ આપણે 5 અને 5:15 થી 5:15 અને 6 ની વચ્ચે માણવાનો છે. જરાસંઘ છે, જરા એટલે વૃદ્ધાવસ્થા, જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થાનો સમૂહ. આપણા શરીરની અંદર જે દુખાવા થાય, હાંધા દુખે, આંખો નબળી પડે, કાન નબળા પડે, કાને સંભળાય નહીં, દાંત પડવા માંડે, દાંતથી ચવાય નહીં, ખાધેલું પચે નહીં, ચામડીની અંદર પણ જાતજાતના ને ભાતભાતના વિકારો ઉત્પન્ન થાય, આ બધી વસ્તુને આપણે જરાસંઘની સાથે સરખાવી શકાય. જરા એટલે વૃદ્ધાવસ્થા, અને સંઘ એટલે વૃદ્ધાવસ્થાની સાથે જોડાયેલી વસ્તુનો સંઘ, એને જરાસંઘ કહેવાય. અને જ્યારે જરાસંઘ મથુરા ઉપર, મથુરા એટલે આપણી કાયા, જરાસંઘ જ્યારે મથુરા ઉપર ચડાઈ લઈને આવે એ વખતે કાળ યવનની સાથે સંધિ કરીને આવે છે. કાળ યવન એટલે શું? આપણો જે કાળ છે ને, આપણું જે મૃત્યુ છે ને, એને કાળ યવનનું રૂપક આપવામાં આવ્યું છે. એટલે જ્યારે આપણા શરીરની અંદર શરીરરૂપી કાયા જે છે એ મથુરા કહેવામાં આવે છે, અને આ મથુરાની અંદર જ્યારે જરાસંઘ ચડી આવે, કાળ યવનની મિત્રતા કરે, ત્યારે કૃષ્ણ જેવા કૃષ્ણને પણ મથુરા છોડવી પડે છે, અને કૃષ્ણનું નામ રણછોડ બને છે. ભગવાનનું નામ રણછોડ છે.
પૂર્વ ગુજરાતની અંદર ડાકોર નામનું શહેર છે. ડાકોરની અંદર રણછોડ રાયની મૂર્તિ પધરાવવામાં આવી છે અને ત્યાં ડાકોર છે ને એ તીર્થનું એક ધામ પણ છે, તીર્થનું એક સ્થાન પણ છે. અને ગોમતીજીને કિનારે ડાકોર આવેલું છે. ગોમતી નદી મથુરા, ગોમતી નદી દ્વારકાની અંદર પણ છે. જેમ યમુનાજી છે ને, યમુનાજી મથુરાની અંદર વહે છે, એવી રીતે દ્વારકાના દરિયા પાસે ગોમતીજી વહે છે અને ડાકોરની અંદર પણ ગોમતીજી છે એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને એક વખત એવો વિચાર કર્યો કે મારે સચ્ચિદાનંદ સ્વામી નામનો જે સંત છે એ સંત દ્વારકાની અંદર દર્શન કરવા જાય છે અને ત્યાંના ગુગલી બ્રાહ્મણો છે ને એ સચ્ચિદાનંદ સ્વામી પાસે કર માગે છે, મુંડકા વેરો. સચ્ચિદાનંદ સ્વામી કહે છે હું તો સહજાનંદી સાધુ છું, હું પૈસાને કોઈ દિવસ અડ્યો નથી, હું પૈસો પાસે રાખતો નથી, મારી પાસે પૈસો છે નહીં અને ઠાકોરજીના દર્શન કરવા માટે પૈસો આપવો જોઈએ એવું હું માનતો નથી. એટલે સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે જ્યાં સુધી દ્વારકાધીશના મને દર્શન નહીં થાય ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી. રસ્તાની અંદર ડંગા નાખે, અડા નાખે છે અને ભગવાન રાત્રે એમને દર્શન આપે છે અને લક્ષ્મીનારાયણ એને સ્વપ્નમાં દર્શન આપીને એમ કહે છે કે હું દ્વારકાધીશ પોતે લક્ષ્મીનારાયણના રૂપની અંદર હું વડતાલની અંદર પધારું છું. વડતાલ છે ને સ્વામિનારાયણનો અડ્ડો કહેવાય છે, ગઢડા છે એ સ્વામિનારાયણનો અડ્ડો કહેવાય છે. એટલે વડતાલ, ગઢડા, ધોલેરા, જૂનાગઢ અને કચ્છ ભુજ અને અમદાવાદ આ છ જગ્યાએ શ્રીજી મહારાજે પોતાના પ્રસાદીના મંદિરો બનાવ્યા છે. આ મંદિરોની અંદર એવી મૂર્તિઓ મૂકી છે, એવી મૂર્તિઓ મૂકી છે કે એ મૂર્તિઓ કૃષ્ણ ભગવાનની જ મૂર્તિઓ છે. એટલા માટે કૃષ્ણ ભગવાન છે આપણા ઉપાસ્ય દેવ છે, વિષ્ણુના જે અવતાર છે રામચંદ્રજી ભગવાન, સ્વામિનારાયણ ભગવાન એ પણ આપણા ઉપાસ્ય દેવ છે. એટલા માટે તમારે અને મારે આપણે બધાએ સમૂહની અંદર કૃષ્ણ ભગવાનનું ભજન કરવાનું છે, સ્વામિનારાયણનું ભજન કરવાનું છે, રામચંદ્રજીનું ભજન કરવાનું છે. આની અંદર આપણા આપણા મગજની અંદર જે કોઈ વિકૃતિ હોય, જે કોઈ ગેરસમજણ હોય કે આનાથી અન્યાશ્રય થાય છે તો એ મગજમાંથી કાઢી નાખજો. વિષ્ણુના અવતારોનું ભજન કરે એને વૈષ્ણવ કહેવાય અને વિષ્ણુના અવતારો એટલે રામ, શ્યામ અને ઘનશ્યામ એનું ભજન કરતાં કરતાં આપણું જીવન જેમ શ્રેય બને, જીવન જેમ ધન્ય બને એવી ભજન ભક્તિ કરીને આપણા આત્માને એવો સ્ફટિક મણીના જેવો પ્યોર કરી નાખવો કે જેથી મરતા પહેલાં જેમ પરીક્ષિતને મરતા પહેલાં ભગવાનના સુદર્શન તારી સંત શંખ ચક્ર ગદા અને પદ્મ એવા ચતુર્ભુજધારી ભગવાનના દર્શન થયા, એનો આત્મા બ્રહ્મ કક્ષાને પામી અને પરબ્રહ્મને પામી ગયો ને ત્યાર પછી એના મૃતદેહને તક્ષક નાગ આવીને દંશ દે છે અને એ રીતે તક્ષક નાગ કરડવાથી નિમિત્ત બને છે કે ભાઈ પરીક્ષિતનો મોત થયું. પણ ખરેખર મોત થયા પહેલાં એને કાળ કરડે એ પહેલાં તો પોતે ભગવાનના ધામમાં જતો રહ્યો છે. આપણા જીવનની અંદર પણ, આપણા મનની અંદર પણ, આપણી બુદ્ધિની અંદર પણ આપણે એવી દ્રઢતા કેળવવાની છે કે કૃષ્ણ કાનુડો આપણા જીવનની અંદર, આપણા મનની અંદર એવો દ્રઢાવ કરીને બેસી જાય, આપણું હૃદય એવું વિશાળ બનાવવાનું છે કે એની અંદર કૃષ્ણ ભગવાન આવીને બિરાજે, શ્રીનાથજી આવીને બિરાજે, મદન મોહન મહારાજ આવીને બિરાજે, નવનીત પ્રિયાજી આવીને બિરાજે, મથુરેશ્વરજી આવી અને આપણા હૃદયની અંદર બિરાજે અને આપણા હૃદયના દ્વાર છે ને અને કાયમ માટે ખુલ્લા મૂકી દે અને શ્રીહરિની એવી કૃપા થાય જેથી જે સાધના થાય, ભગવાનને પધરાવવામાંથી જે ફળ મળે, જે પુણ્ય મળે એના પરિણામરૂપ આપણો જીવાત્મા એકદમ શુદ્ધ થઈ જાય. અણીશુદ્ધ ચોખ્ખું સોનું હોય ને સોળવલું એના જેવો જીવાત્મા થઈ જાય અને આપણા જીવનું, આપણા આત્માનો મોક્ષ થાય, આત્યંતિક કલ્યાણ થાય, કૈવલ્ય મુક્તિ થાય. આ રીતે આત્યંતિક કલ્યાણ થવાથી, કૈવલ્ય મુક્તિ થવાથી આપણો જીવાત્મા ભગવાનનું જે ગોલોક ધામ છે એની અંદર વાસ કરે છે. આપણો જીવાત્મા છે એ વૈકુંઠની અંદર વાસ કરે છે. આપણો જે જીવાત્મા છે એ અક્ષરધામની અંદર વાસ કરે છે. આવી ભક્તિ તમારે અને મારે અહીં જે ઓડિયન્સની અંદર બેઠા છે અને જે લોકો આ સાંભળે છે એણે બધાએ કરી લેવી એ આપણી, મારી અને તમારી બધાની ફરજ છે. એટલા માટે મનને સ્થિર રાખી, બુદ્ધિની અંદર સૂર્યનારાયણ ભગવાનને આસન કરી
અને એને ભગવાનની બુદ્ધિ, બુદ્ધિના માલિક સૂર્ય છે, મનના માલિક ચંદ્ર છે, એટલે સૂર્ય અને ચંદ્ર બંનેને પણ સંભાળવા, મનને નિર્વાસનિક બનાવવું, બુદ્ધિને નિર્મળ બનાવવી, ચોખ્ખી બનાવવી. જેમ કૃષ્ણ ભગવાનની લીલાના પ્રકરણની અંદર આવે છે ને કે જે કુબજા છે, કુબજા ત્રણ અંગે વાકી છે, કામ ક્રોધ અને લોભ આ ત્રણ અંગ છે એણે કુબજા વાકી છે. એટલે આપણી બુદ્ધિની અંદરથી કામ ક્રોધ અને લોભ આ તત્વોને દૂર ખસેડી અને બુદ્ધિને નિર્મળ કરવી, મનની અંદર પણ નિર્મળતા રાખવી, મનને સ્વચ્છ રાખવું, મનને શુદ્ધ રાખવું. બુદ્ધિ છે ને, બુદ્ધિની નાની બહેન એટલે મન. બુદ્ધિ સંકલ્પ વિકલ્પ કરે એની અંદર મન છે ને એ ભળે છે. મનથી નબળા પડીએ ને તો આપણો આત્મા નબળો પડે છે. એટલા માટે જીવને આપણે આત્મા રૂપ બનાવી દેવાનો છે. પરબ્રહ્મને પહોંચવા માટે બ્રહ્મ કક્ષાએ પહોંચવાનો છે. બ્રહ્મ કક્ષાએ પહોંચ્યા પછી પરબ્રહ્મ આપણો સ્વીકાર કરે છે. એટલા માટે ઠાકોરજીની કૃપા આપણા ઉપર ઉતરે એવી ભક્તિ કરી લેવી. હવે આગળ આ જરાસંઘની કથા ચલાવીએ છીએ ને, એટલે હસ્તિનાપુરની અંદર પાંડવોને થોડા રાજ્ય, થોડા પ્રાંત આપવામાં આવ્યા છે. એમાં ઇન્દ્રપ્રસ્થ છે એ પાંડવો પોતે રાજધાની બનાવે છે અને પોતે યજ્ઞ કરે છે. આ યજ્ઞની અંદર કૃષ્ણ ભગવાનને કંકોત્રી મોકલે છે. કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને પૂછે છે કે ઉદ્ધવ, આપણે જરાસંઘને પણ હરાવવો છે અને ઇન્દ્રપ્રસ્થની અંદર જે યજ્ઞ કરે છે એની અંદર પણ આપણે જવાનું છે, તો પ્રથમ કામ ક્યું કરવું? ઉદ્ધવજી કહે છે, પ્રભુ તમે બધું જાણો છો, થયેલું છે એને જાણો છો, થઈ રહ્યું છે એને જાણો છો, થવાનું છે એને જાણો છો, તમે ત્રિકાળ જ્ઞાની છો, છતાંય મારું માન વધારવા માટે તમે મને પૂછો છો, તો મારી સૂચન એવું છે કે તમારે પાંડવોના યજ્ઞની અંદર જવું. યજ્ઞની અંદર જવાથી જરાસંઘને પણ હરાવવો પડશે, એટલે જરાસંઘને હરાવાશે અને યજ્ઞની અંદર જવાનું કામ પણ પૂર્ણ થશે. કૃષ્ણ ભગવાન પાંડવોના યજ્ઞની અંદર ઇન્દ્રપ્રસ્થ શહેરની અંદર આવ્યા છે. કૃષ્ણ ભગવાન ઇન્દ્રપ્રસ્થની શહેરની અંદર આવ્યા છે. પાંડવો એની આગતાને સ્વાગતા કરે છે. પાંડવો એમને સારી જગ્યાએ આસન અને ઉતારો આપે છે. ત્યાર પછી ઇન્દ્રપ્રસ્થની અંદર સભા ભરાય છે. ઇન્દ્રપ્રસ્થની અંદર સભા ભરાય છે. બધા લોકો કહે છે કે પ્રથમ પૂજા કોની કરવી? પાંડવો કહે છે કે કૃષ્ણની પૂજા કરવી. સભાની અંદર નારદજી પણ હાજર છે. નારદજી પણ કહે છે કે કૃષ્ણની પૂજા પહેલી કરવી. બધા સભાસદો એમ કહે છે કે કૃષ્ણની પૂજા કરવી. કૃષ્ણના માસીના દીકરો શિશુપાળ, શિશુપાળને એમ થાય છે કે આ તો હવે નંદ બાબાનો છોરો છે, એના માતપિતાની એને ખબર નથી, આ તો જશોદાનો છોકરો છે, દેવકીનું સંતાન હોય કે જશોદાનું એની આપણને કંઈ ખબર નથી, એની પૂજા ન કરાય. શિશુપાળ પોતે રાજા છે, એને અભિમાન છે કે હું રાજા છું અને આ કૃષ્ણ છે ને એ તો નંદનો દીકરો ગોવાળિયો છે, વ્રજ અને ગોકુળ એનો ગાયો ચારવાવાળો એવો આ કૃષ્ણ છે, એને પ્રથમ પૂજા ન કરવામાં આવે એટલે વિરોધ કરે છે. પોતે ઊભો થઈ કૃષ્ણનું અપમાન કરે છે. કૃષ્ણને ગાળો દેવા માંડે છે. એક ગાળ, બે ગાળ, ત્રણ ગાળ એવી રીતે ભગવાન ગાળોને ગણે છે. 100 ગાળો થાય છે. જ્યારે 100 ગાળ થઈને ત્યારે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી. એટલે સુદર્શન ચક્ર એટલે શું? અત્યારે જેમ જગતની અંદર મિલિટરી હોય અને એની અંદર કમાન્ડોઝ હોય ને, એકદમ સ્પેશિયલ ટ્રેનિંગ આપેલા ટ્રૂપ્સ, એને કમાન્ડોઝ કહેવામાં આવે. એટલે ભગવાનનો જે કમાન્ડોઝ છે ને સુદર્શન ચક્ર, એટલે ભગવાનને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રિમોટ ટેલિફોનથી ભગવાન સુદર્શન ચક્ર કહેતા અને કમાન્ડોને આજ્ઞા કરે અને કમાન્ડો તૂટી પડે. આજે સુદર્શન ચક્ર છે ને, સુદર્શન ચક્રને ઓર્ડર કર્યો, એણે ફડાક કરતું શિશુપાળનું માથું કાપી નાખ્યું અને સભાની અંદર એકદમ શાંતિ વર્તાઈ ગઈ. ભગવાને સુદર્શન ચક્ર આંગળી ઉપર ફેરવી અને છોડ્યું, શિશુપાળનો વધ થયો. શિશુપાળના દેહની અંદરથી એક ચૈતન્ય રૂપે એક ચિનગારી નીકળી અને એ ચિનગારી કૃષ્ણ ભગવાનની અંદર સમાઈ ગઈ. સભાસદોને નવાઈ લાગી. સભાની અંદર વ્યાસજી છે, પરાશર છે, દુર્વાસા છે, એકલસુંગ ઋષિ છે, અષ્ટાવક્ર ઋષિ છે, મોટા મોટા ઋષિઓ ઇન્દ્રપ્રસ્થની સભાની અંદર યુધિષ્ઠિરની રાજગાદીની રાજધાનીની અંદર આવેલ છે. બધા એકદમ સ્પબ્ધ થઈ જાય છે.
એક બીજી એવી કથા પણ છે કે ભગવાને સુદર્શન ચક્રને છોડ્યું ને ત્યારે ભગવાનની આંગળીની અંદર કાપો પડી જાય છે ને એમાંથી લોહી નીકળે છે. ભગવાનની 16108 રાણીઓ આ વખતે ભગવાનની નજીક હાજર છે, પરંતુ એક પણ રાણીને એમ નથી થતું કે કૃષ્ણનું લોહી કેમ અટકાવવું. એવામાં ધર્મની માનેલી બેન જે દ્રૌપદી છે ને, એ દ્રૌપદી પોતાની સાડીમાંથી છેડો ફાડી અને દોડીને કૃષ્ણ ભગવાનની આંગળીએ છેડો બાંધી અને ભગવાનની આંગળીમાંથી નીકળતું જે લોહી છે, રુધિર છે, એને અટકાવે છે. કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકામાં જાય છે ને ત્યારે ધાગા ગળે છે, એની અંદર 999 ધાગા છે. ભગવાન કહે છે કે હું દ્રૌપદીને સમય આવીએ 999 ચીર પુરીશ. એટલા માટે જ્યારે હસ્તિનાપુરની સભામાં દ્રૌપદીનું અપમાન થાય છે, વસ્ત્રહરણ થાય છે, એ વખતે 999 સાડીઓ ભગવાન, સંકલ્પની સાડીઓ ભગવાન દ્રૌપદીને પહેરાવે છે. આ સાડીઓ કોઈ મિલની અંદર બનેલી નથી. આવી જે દ્રૌપદી છે એ ભગવાનની ધર્મની માનેલી બહેન છે. આ રીતે જરાસંઘને મારવા માટે ભગવાન જાય છે. ભીમ, અર્જુન અને કૃષ્ણ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ જરાસંઘ પાસે જઈ યુદ્ધ માગે છે. જરાસંઘ ભીમની સાથે 28 દિવસ યુદ્ધ કરે છે. પછી ભગવાનના કહેવા પ્રમાણે ભીમ એમને ચીરી નાખે છે, વચ્ચે શિવજી બનાવે છે અને જરાસંઘનો વધ થાય છે. આ રીતે જરાસંઘ નામનો રાક્ષસ, જરા નામની જે ઇન્દ્રિયોની ચેષ્ટાઓ છે એ બધી ભગવાન નાશ પમાડે છે. ત્યાર પછી મુચકંદ ઋષિની કથા આવે છે, જે હું અગાઉ કહી ગયો છું કે દ્રાપર યુગનો મુચકંદ રાજા એ કળિયુગનો નરસૈયો, અને એ રીતે નરસૈયો બન્યા પછી એમને લીલાના દર્શન થાય છે અને ભગવાનના ધામની અંદર પ્રવેશ મળે છે. ત્યાર પછી રુક્ષ્મણી લીલાની કથા આવે છે. રુક્ષ્મણીજી છે ને એ ભીષ્મક રાજાના દીકરી છે. હવે રુક્ષ્મણીજીના લગ્નની કથા આપણે થોડી ટૂંકમાં જોઈએ. દરમિયાનમાં ધડાકા ને ભડાકા થાય છે, બંદૂકના અવાજ થાય છે, ભગવાનના લગ્ન વખતે તોપોનો અવાજ આપણને સંભળાય છે, એટલે જાન આવી રહી હોય ને એવું લાગે છે. એટલે જે ભાઈઓ અને બહેનો લગ્નની અંદર વધામણીમાં જે રહેવાના હોય એ જયંતિભાઈ માર્ગદર્શન આપે ને એ પ્રમાણે તમે તૈયારી કરજો. આપણે કોઈએ ઊભું થવાની જરૂર નથી.